Good morning, everyone. Kem cho bada? Give me answer. How are you all? Kem cho bada? ચાલો તો ગુડ મોર્નિંગ મજા આવી હશે એક મેળાનું સોંગ કે જે લગભગ બધાને ખ્યાલ હશે અને એ સોંગ ઉપરથી આપણને ખબર પડી ગઈ આમ તો જો કે ખબર જ છે પણ છતાં પણ વધુ ખ્યાલ પડ્યો કે આજે આપણે ગુજરાતના મેળાઓ ભણવાના છીએ ઓકે તો અને એ ગુજરાતના મેળાઓમાં જેટલા પણ મેળાઓ આપણે ભણ્યા છીએ બધા જ મેળાઓનું આપણે આજે રિવિઝન કરવાનું છે સ્પેશિયલ તમારા માટે આ બહેન જે છે એ બેન બાજુ નૃત્ય કરે છે સ્પેશિયલ તમારું વેલકમ કરે છે કે વેલકમ ટુ અભિજીતસિંહ ઝાલાસ ફેમિલી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એટલો મસ્ત રીતના મેળાવો ભણવા છે લોંગ જ્યાં સુધી ખેંચી શકાય ત્યાં સુધી હું ખેંચીશ એકમાં મેં લીંબુ શરબત ભરી લીધું છે અને એકમાં મેં એક કહીને કે આખો ટેન્ક ભરીને પાણી ભરી લીધું છે તો હું મારી રીતના મારી એનર્જીમાં તૈયાર છું આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ ગુડ અને તમે બધા આ મેળા માટે એક્સાઇટેડ હશો અને તમને પણ જેટલી મને મજા આવશે ભણવાની એટલી ભણાવવાની એટલી જ તે તમને ભણવાની મજા આવશે એવી આશા સાથે આપણે મેળાના લેક્ચરની શરૂઆત કરીશું દીક્ષિત સાહેબ આપણી સાથે આવી ગયા છે તો દીક્ષિત સાહેબનું આપણે વેલકમ કહેશું અને સાહેબને કહેશું સાહેબ આમ નામ રહેજો એટલે મારી એનર્જી જે છે એ એનર્જી એક હાઈ લેવલ ઉપર રહે કારણ કે ખ્યાલ છે કે બોલવાનું છે સાહેબ એટલું બધું બોલવાનું છે કે કદાચ આ કંઠ પણ એમ કહી દે કે પૂરા હવે કેમ બરાબર પણ તમે મારી સાથે હશો તો 100% કોઈ જાતની મને તકલીફ પડવાની નથી તમારો સાથ સહકાર જોશે જો આમાં સંખ્યાઓ ઘટશે તો મને દુઃખ થશે મને એમ થશે કે ચલો કંઈક ક્વોલિટીમાં કંઈક મિસ્ટેક છે કાં પછી હું સારું પીરસી શકતો નથી જો હું 4 કલાક ન થાકું બોલતા તો 100% તમે પણ ન થાકવા જોઈએ 4 કલાક ભણતા અહીંયા આપણે જે ભણીએ છીએ ચારે 4 કલાક એવી રીતના ભણો કે તમારે ક્યાંય લખવાનું નથી તમારે સીધું તમારી ખોપડીમાં ચડાવવાનું છે ચોપડીને મૂકો સાઈડમાં ખોપડીને રાખો તૈયાર અને મગજમાં સીધે સીધું ચડી જવું જોઈએ બરાબર મનીષ સાહેબ પણ આવી ગયા છે મનીષ સાહેબનું પણ વેલકમ ચાલો બે મોટા ભાઈઓ જે છે એ મારા આવીને મારી બાજુમાં ઉભા રહી ગયા છે જમણી સાઈડ ને ડાબી સાઈડ કે ઝાલા સાહેબ તમે હાલવા દો અમે તમારી સાથે છીએ એટલે હવે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ અને એ શરૂઆત જે છે એ શરૂઆત આપણે પહેલા તો મેળાથી કરીએ અરે સાહેબ આ તો મેળા જ છે તો હું ક્યાં ના પાડું છું મેળા જ છે પણ મેળા જે છે મેળા શબ્દ કઈ રીતના આવ્યો કોઈ પણ વિષય ભણો એ વિષયમાં સૌથી પહેલા તમને શું યાદ રહેવું જોઈએ એની પૃષ્ઠભૂમિ મતલબ કે એ મેળા શબ્દ જે છે એ મેળો ક્યાંથી આવ્યો એ મેળો જે છે એ મેળો શેના માટે જાણીતો છે મેળો તો કે ગુજરાતનું એક આગવી ઓળખ છે આ કઈ રીતના આવ્યો છે જો તમને ખબર છે કે મહાકવિ કાલિદાસ અને એ મહાકવિ કાલિદાસે પોતાના પુસ્તકમાં લખ્યું છે ઉત્સવ પ્રિયા ખલુજના શું કહે છે ઉત્સવ પ્રિયા ખલુજના એનો મતલબ એવો કંઈક થાય છે કે જો સાહેબ જે વ્યક્તિ છે ને જે વ્યક્તિ ઉત્સવમાં નથી માનતો ને એની જિંદગી જે છે ને એ જિંદગી ધૂત છે મતલબ કે તમારે જો તમારે સારી રીતના તમારી લાઈફને કોન્કર કર્યું હોય તો તમારે શું કરવાનું છે તમારે તમારી જો બફરિંગ નથી થતું ને બફરિંગ નથી થતું ને મને આમાં સહેજ બફરિંગ દેખાય છે તમને બફરિંગ નથી થતું ને ફ્રેન્ડ્સ ઉત્સવ પ્રિય ખલુજના યસ બફરિંગ નથી થતું ને એક વખત કહી દો એટલે પછી આગળ વધી ના સર ઓકે ડન ચાલો તો મારામ છે જેવો પ્રોબ્લેમ છે હોય ને સાહેબ મારામાં હોય ચલો તો આ મેળાની વાત કરી મેળામાં કાલિદાસે શું કીધું ઉત્સવ પ્રિય ખલુજના તમે મેન્સની તૈયારી કરો છો એક જ તે આ એક મસ્ત એવું એક સેન્ટેન્સ ટાંકો પછી તમે મેળો લખો સાહેબ તમારા કોણ માર્ક કાપી શકે કોઈ નો કાપી શકે ચલો તો હું વાત કરી મેળાના મેળો મેળાનો તે મેળો એ સાહેબ એ વળી શું મેળાનો મેળો એટલે શું તો કે મેળાનો મેળો એટલે કુંભ મેળો કયો મેળો છે કુંભ મેળો તો કુંભ મેળાથી આપણે શરૂઆત કરીએ જો સાહેબ તમને સમજાવું કે કુંભ મેળો એટલે શું છે સમુદ્ર મંથન થાય છે એ સમુદ્ર મંથનમાં વિષ નીકળે છે એ સમુદ્ર મંથનમાં અમૃત નીકળે છે શેના માટે હતું બધું અમૃત માટે હતું બધાને શું થવું હતું અજર અમર થવું હતું એટલે અમૃત માટે સમુદ્ર મંથન થાય છે ઝેર કોણ પોતાના ગળા પર નીલકંઠ જે છે મહાદેવ છે એ મહાદેવ પોતાના કંઠે એને લઈ લે છે એટલે નીલકંઠ કહેવાના
હવે આ કુંભમાં જ્યારે અમૃત જે છે એ અમૃતનો ઘડો નીકળ્યો અને એ આકાશ માર્ગે જતો હતો અને એ અમૃતના ઘડામાંથી અમૃતના ચાર ટીપા પડ્યા. કેટલા ટીપા પડ્યા બોલો? હા સાહેબની જેમ, તો હા ચાર ટીપા પડ્યા. અને આ ચાર ટીપા કયા છે, કઈ કઈ જગ્યાએ પડ્યા? તો જો પહેલું ટીપું છે એ પડ્યું હરિદ્વાર ખાતે. ક્યાં પડ્યું? હરિદ્વાર ખાતે. બીજું ટીપું ક્યાં પડ્યું? તો કે પ્રયાગરાજ ખાતે. ક્યાં પડ્યું? પ્રયાગરાજ ખાતે. ત્રીજું ટીપું ક્યાં પડ્યું? તો કે ઉજ્જૈન ખાતે. ક્યાં પડ્યું? ઉજ્જૈન ખાતે. અને ચોથું ટીપું ક્યાં પડ્યું? તો કે નાસિક ખાતે પડ્યું. ક્યાં પડ્યું? નાસિક ખાતે. ડન છે? હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક. સાહેબ આ ચાર જગ્યાએ એટલા માટે કુંભ મેળાનું આયોજન થાય છે. તમે કહેશો સાહેબ યાદ કઈ રીતના રાખો? તમે તમારી ગાડી છે અને એ ગાડીમાં તમે જે પેટ્રોલ પુરાવો છો એ પેટ્રોલ કેનું પુરાવાનું છે? એચપી નું પુરાવાનું છે. કેનું પુરાવાનું છે? એચપી નું પેટ્રોલ તમારે તમારી ગાડીમાં પુરાવાનું છે. યાદ રાખજો, કોઈ બીજું પેટ્રોલ પુરાવતા નહીં. મારે કોઈ કંપનીથી વાંધો નથી હો, આ તો તમને સમજાવવા માટે. તમારી ગાડીમાં તમે શેનું પેટ્રોલ પુરાવ્યું? એચપી નું પેટ્રોલ. તો કેનું? તો કે એચપી નું. કાંઈ નથી, યાદ રહી જાય એવું છે. હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન. હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન. કુંભ મેળાઓ ક્યાં ક્યાં ભણે? ચાર જગ્યા. કઈ જગ્યાઓ છે? હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન. બરાબર, ચાર જગ્યાએ કુંભ મેળાનું આયોજન થાય. તમે પાછા કહેવાના છો, અણી તો કાઢવાના છો, સાહેબ હરિદ્વાર કઈ નદી? તો હું કહીશ કે ગંગે ચ યમુને ચ ગોદાવરી નર્મદે સિંધુ કાવેરી પ્રસન્ના ભવતી સર્વદા ગંગા નદી. પછી છે પ્રયાગરાજ. તો પ્રયાગરાજ જે છે, પ્રયાગરાજ ત્રણ, બે મુખ્ય નદીનો સંગમ આમ જોયું તો ત્રણ છે. પાતાલીય છે અને એ છે ગંગા, યમુના અને સરસ્વતી. ગંગા, યમુના, સરસ્વતી ના જગ્યાએ પ્રયાગરાજ, કે જેનું નામ શું હતું? પ્રયાગરાજ હતું. પછી નામ શું થયું? તો કે એક રાજા હતો, રાજાનું નામ હતું અકબર. કોણ હતો? અકબર. અને એ અકબર નામનો રાજા જ્યારે આવે છે, યાદ કરો, જબ જબ બર્બર વાલે રાજા આતે હે, શું કરવાનું છે? પાણીપત વાલા યુદ્ધ હોતા હે. પાણીપત નું યુદ્ધ થાય, બાબર અને અકબર. શું થાય? પાણીપત નું યુદ્ધ થાય. તમને ખ્યાલ છે, જબ જબ બર્બર વાલે રાજા આતે હે, પાણીપત કા યુદ્ધ હોતા હે. અને જ્યારે અ ઉપરથી રાજાની શરૂઆત થાય તો એક છે અકબર અને એક છે ઔરંગઝેબ. એક છે અકબર અને એક છે ઔરંગઝેબ. અકબર કેવો હતો? પ્લસ હતો, તો એને પ્લસ 49. અને ઔરંગઝેબ કેવો હતો? તો કે નેગેટિવ હતો, તો કે નેગેટિવ 49. ઔરંગઝેબ જે છે 1707 માં મૃત્યુ પામે છે, એમાંથી માઇનસ 49 કરી નાખો તો ઔરંગઝેબનો સમયકાળ તમને યાદ રહી જાય. હુમાયુ જ્યારે મૃત્યુ પામે, બરાબર, બાબર, હુમાયુ જેવો મૃત્યુ પામે એવો અકબર રાજા આવી જાય છે. તો હુમાયુ પછી 49 એડ કરી દો, ત્યાં સુધી અકબરનો શાસનકાળ રહે છે. એટલે કે 1605-6 સુધીનો આ શાસનકાળ જે છે આપણને જોવા મળશે. ચલો આપણે આગળ વધીએ. એ તો થઈ ગઈ હિસ્ટ્રીની વાત, તો ચાલો આગળ વધીએ અને આપણે ભણીએ. હવે ઉજ્જૈન, ઉજ્જૈન કઈ નદીના કિનારે છે? તો ઉજ્જૈન છે ક્ષિપ્રા નામની નદીના કિનારે. કઈ નદી કિનારે છે? ક્ષિપ્રા નામની નદીના કિનારે. પછી છે નાસિક. આ નાસિક કઈ નદીના કિનારે છે? ગોદાવરી નદીના કિનારે. કઈ નદીના કિનારે? ગોદાવરી. તો ફ્રેન્ડ્સ આટલું પણ આપણે યાદ રાખીશું સાથે સાથે કે કયું કયા સ્થળે, કયું કઈ જગ્યાએ, એ બધું પૂછાઈ ગયું છે. તો પૂછાઈ ગયું હોય તો એ આપણે યાદ રાખવાનું જોઈએ ને, સવાલ જ નથી. ચલો આટલું થઈ ગયું, ડન. મેળા વિશેની વાત આપણે કરીએ છીએ, જેમાં આપણે શું કીધું? ઉત્સવ પ્રિયા ખલુજના. મેં નથી કીધું, હું મારું ઘરનું કઈ લાવ્યો નથી. કોને કીધું તું? તો કે એક વ્યક્તિએ કીધું તું, જેનું નામ છે કાલિદાસ. ચલો હવે મેળાઓ છે એમ નામ થાય, મેળાઓ તો એમ નામ નો જ થાય ને. મેળાઓ કોઈ કારણના કારણે થતા હશે, કોઈ કારણોસર થતા હશે. ઓકે, ચલો 330 જેટલા છોકરાઓ જે છે એ છોકરાઓ હાજર છે. હજી ઘટે છે, હજી ઘટે છે, પણ કાંઈ વાંધો નહીં. ખાલી 33 હશો ને તોય હું તમને ભણાવીશ, પણ એવું થાય તો મારે પણ ઢાંકણીમાં પાણી લઈ લેવું જોઈએ. ઓકે ચલો, તો મેળાઓ કઈ રીતના ભરાય? ધાર્મિક સ્થળોએ મેળાઓ ભરાય. ક્યાં ભરાય? ધાર્મિક સ્થળોએ મેળાઓ અને ઉત્સવોની આયોજન થાય. પછી તો કે સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે મેળાઓ અને ઉત્સવોનું આયોજન થાય. પછી શું છે? તો કે પ્રકૃતિ, કેવા? પ્રકૃતિ ઉત્સવ આવે. પછી કેવા ઉત્સવ આવે? તો કે રાષ્ટ્રીય ઉત્સવ આવે અથવા તો રાષ્ટ્રીય તહેવારો આવે. ઇઝ ધીસ ક્લિયર? ધાર્મિક, સામાજિક, પ્રાકૃતિક અને રાષ્ટ્રીય. આ તમે ક્યાંક લખતા જજો, લખતા હોય તો લખતા જજો, સારી વાત છે, બહુ સારી વાત છે. અમારે તમને એક્ઝામ્પલ દેવાનું છે. ધાર્મિકનું તમે કહેશો તો કે રામનવમી. કઈ નવમી? રામનવમી. કે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત યમિત છબિ નવ નીર નીરજ સુંદરમ પટ પીઠ માનવ તડિત રુચિ સુચિ નવમી જનક સુજાવરમ શ્રી રામ શ્રી રામ. ચૈત્ર સુદ નોમ એટલે રામનવમી, યાદ રાખજો. આ પણ યાદ રાખજો, ચૈત્ર સુદ નોમ એટલે આપણે શું કહેશું એને? આપણે
એને આપણે કહેશું રામનવમી. પછી શું આવે તો કે જન્માષ્ટમી. શું આવશે? જન્માષ્ટમી. હ, શ્રાવણ મહિનો આવ્યો, શ્રાવણ સરખી, શ્રાવણ આવે એટલે શું થાય તો કે મેઘ મહેર થાય ને, અષાઢ અને શ્રાવણ ને આ બધામાં શું થાય છે તો કે મેઘ મલ્હાર થાય છે. તો શ્રાવણ મહિનાની શરૂઆત થાય, શ્રાવણ વદ આઠમ ને દિવસે એક ભગવાનનો જન્મ દ્વાપર યુગમાં, અને ભગવાનનું નામ છે કાળિયો ઠાકર. મેં તમને કીધું તું, ફરી એક વખત કહું છું, બોલો બોધા એક સાથે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રે રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. શું કહે છે? કે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘર આનંદ ભર્યો હોય છે જય કનૈયા લાલ કી, કારણ કે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જન્મ પામે છે. ત્યાંથી આગળ આવો તો કે જો સાહેબ કોઈ ભગવાનથી મને વાંધો નથી, પણ મને લાગે વાલો મારો ભોળોનાથ. અને એ શિવજી આવે તો શિવજીની શિવરાત્રિ આવે મહાવદ તેરસ ને દિવસે. તો આ ધાર્મિક ઉત્સવો થયા. કેવા ઉત્સવો થયા? ધાર્મિક. હવે એમાં સામાજિક ઉત્સવો. તો હું તમારો શું છું? હું તમારો ગુરુ છું. તો ગુરુ પૂર્ણિમા આવશે. શું આવશે? ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમાને આપણે કેવા ઉત્સવ કહેશું? સામાજિક ઉત્સવ કહેશું. પછી તો કે રક્ષાબંધન આવશે. શું આવશે? રક્ષાબંધન આવશે. હે ને ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના. એક નાનકડો એવો આ તાર હોય છે, એક નાનકડો એવો તાતણો હોય છે, પણ એમાં 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 પોતાનું બધું બાંધી દે છે. બેન જે હોય છે ને બધું બાંધીને દઈ દે છે કે તને વિશ્વની જેટલી પણ ખુશીઓ છે ને સાહેબ બધી તને મળે. પહેલા તું જે માગ ને એ તને મળે, મારી આખી જિંદગી તને મળી જાય. એ ભાઈ ભાઈ અને બેનનો જે પ્રેમ છે ને સાહેબ એ કંઈક અલગ જ છે, કંઈક અલગ લેવલ પર જ છે. બરાબર, ભૂલથી નહીં તેના ભાઈ ભાઈને કોઈ બેનની સામે કંઈક કહી દે ને તો એનાથી સહન નથી થતું સાહેબ. તો એ રક્ષાબંધન. આને આપણે શું કહેશું? આને આપણે સામાજિક તહેવાર કહેશું. પછી આવશે પ્રકૃતિ. તો કે ગુજરાતી અને ભારતીયો તો આપણે પ્રકૃતિ પ્રેમી છીએ જ, પહેલેથી નથી, પહેલેથી આપણે છીએ. તો શું આવશે? તો કે શરદ પૂર્ણિમા આવશે. શું આવશે? શરદ પૂર્ણિમા. કે શરદ પૂનમની રાતડીને ચંદ્ર ચડ્યો આકાશ, રમશુમાં ગુમશુમાં સાથે જો ગણ્યું સાથ. તો શરદ પૂર્ણિમા આવી ગઈ છે. શરદ પૂર્ણિમા દિવસે તમને ખબર છે કે બહેનો જે છે, બહેનો એ જાયમાં હોય, નૃત્ય કરતા હોય, ગરબા કરતા હોય, તો શરદ પૂર્ણિમા જાય, વસંતોત્સવ આવે. શું આવશે? વસંતોત્સવ. તો આ બધા કેવા તહેવારો થયા? પ્રકૃતિને લગતા તહેવારો થયા. શરદ પૂર્ણિમા અને વસંતોત્સવ કેવા થયા? પ્રકૃતિ. પછી આવી રાષ્ટ્રીય. હે વતન વતન મેરે આબાદ રહે તું, મેં જહાં રહું જહાં મે યાદ રહે તું. હે વતન મેરે વતન, હે વતન મેરે વતન. 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી છે, કે પછી શહીદો હોય, શહીદ દિન જે છે, આ બધું શું છે? આ બધે બધું આપણે રાષ્ટ્રીય તહેવાર. તો તહેવારોના મુખ્ય પ્રકારો જે છે, પ્રકારો મેં તમને સમજાવ્યા કે જેમાં આપણે ધાર્મિક, સામાજિક, પ્રાકૃતિક અને રાષ્ટ્રીય વગેરે જેવા તહેવારો જે છે એ તહેવારો આપણને જોવા મળે છે. 350 મેમ્બર્સ આ ધેર, 350 જેટલા લોકો જોડાયા છે. તો જો ગળું અત્યારથી જ દુખે છે, પણ સાહેબ હું નથી ઝૂકવાનો, આ ભલે આમ કે આમ પડી જવું જોઈએ આજે, પણ તમારો તમારો જે જુસ્સો છે ને એ આમ નામ રહેવા દેજો. 4 કલાક મને ખબર છે અઘરી છે, આપણે હરખી રીતના કલાક ક્યાંય નથી બેસી શકતા. પ્રયત્ન કરીશ કે તમે જરાય બોર ન થાવ, મજા જ આવ્યા રાખે, મજા જ આવ્યા રાખે અને મજા જ આવ્યા રાખે. ચાલો, તો આ તો વાત થઈ ગઈ કે મેળાઓ જે છે, મેળાઓ કઈ રીતના હોય. ધાર્મિક ઉત્સવની વાત કરી, સામાજિક ઉત્સવની વાત કરી, પ્રકૃતિની વાત કરી, રાષ્ટ્રીયની. હવે વાત કરીએ મેળાઓ રચાય કઈ રીતના. તો જો મેળાઓ જે છે એ મેળાઓ મુખ્યત્વે આપણે બે તરીકે રચાતા જોઈએ છીએ. મુખ્ય વાત કરીએ છીએ, કારણ કે આપણે આપણે હિન્દુ કમ્યુનિટી અને મુસ્લિમ કમ્યુનિટી, ગુજરાતમાં સૌથી વધુ બે કમ્યુનિટી, એક છે હિન્દુ કમ્યુનિટી, એક છે મુસ્લિમ કમ્યુનિટી. હિન્દુ કમ્યુનિટીના જે મેળાઓ છે એ વિક્રમ સંવત અનુસાર ભરાય. કયા સંવત અનુસાર ભરાય? વિક્રમ સંવત અનુસાર ભરાય. જ્યારે મુસ્લિમ કમ્યુનિટીના મેળાઓ જે છે એ હિજરી સંવત અનુસાર ભરાય. કઈ સંવત અનુસાર ભરાય? હિજરી સંવત અનુસાર ભરાય. એક છે વિક્રમ સંવત, એક છે હિજરી. ભૂલથી શક સંવત ન થાય, નગર તમારી ઉપર શક થશે કે આ ભાઈ કેમ આવી ગયો અને કદાચ આપણને કાઢી મૂકી દેવું કરતા નહીં. ચલો, વાત ક્યાંથી શરૂ કરવી છે? વાત શરૂ કરવું છે વિક્રમ સંવતથી. તો વિક્રમ સંવત જે છે એ વિક્રમ સંવતના મહિનાઓ બધાને ખબર હશે. પહેલા કયો આવશે? કારતક મહિનો. કયો મહિનો આવશે? કારતક મહિનો, જેને તમે કાર્તિકી પણ કહો છો. બરાબર, પછી કયો મહિનો? માગશર મહિનો. કારતક માગશર. પછી કયો મહિનો આવે? પોષ મહિનો. કયો મહિનો? પોષ. પછી પોષ આવ્યો, પછી તો કે કારતક માગશર પોષ, પછી મહા મહિનો આવ્યો. કારતક માગશર પોષ મહા ફાગણ આવ્યો. કારતક માગશર પોષ મહા ફાગણ ચૈત્ર આવ્યો.
કાર્તક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર પછી આવશે વૈશાખ કયો આવશે વૈશાખ મહિનો પછી કયો આવશે તો કે જેઠ મહિનો પછી કયો આવશે તો કે અષાઢ મહિનો કયો મહિનો અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર દકારમ મયુર પુકારમ તરીકા તારમ એ એ એ આ મહિનો બરાબર પછી તો કે શ્રાવણના સરવરિયા મોતીસા જરવરિયા શ્રાવણ મહિનો આવશે ત્યાંથી આગળ જશો એટલે શું આવશે તો કે ભાદરવો મહિનો આવશે અઘરો મહિનો અને છેલ્લે મહિનો કયો આવશે આસો બહેનો શેની રાહ જોઈને બેઠા હોય આસો મહિનાની કારણ બહેનો લખો તો શું કામ તમે આસો મહિનાની રાહ જોઈને બેઠા હોય છો જલ્દી જલ્દી તમે કોમેન્ટ્સમાં લખો તો આસો મહિનાની રાહ તમે શું કામ જોવો છો વાય ધીસ કોલાવે રેડી શું કામ આવ્યું છે જલ્દી જલ્દી આન્સર લખો હું નીચે જોઉં ત્યાં સુધીમાં મને બધાના આન્સર આવી જવા જોઈએ ચાલો ઓકે તો એનો મતલબ એવો છે હા સાચી વાત છે નવરાત્રા આવે શું આવશે નવરાત્રા દ્વિગુ સમાસ કેવો સમાસ દ્વિગુ સમાસ નવરાત્રિનો સમૂહ કેટલા રાત્રિનો સમૂહ યસ નવરાત્રિનો સમૂહ જેને આપણે કહીએ છીએ નવરાત્રિ ઓકે ચલો હવે અહીંયાથી શરૂ કરી અહીંયા સુધીના આપણે આપણે ઉત્સવો જે છે એ ઉત્સવો તમને થોડા ઘણા સમજાવવાનો પ્રયત્ન કરું કાર્તક મહિનાનો પહેલો દિવસ આવે ને એને આપણે કહીશું પડવો શું કહીશું પડવો પહેલો દિવસને પડવો જ કહેવાય એટલા માટે કે જ્યારે નવરાત્રિની શરૂઆત થાય ને ત્યારે શું કહે છે કે પડવેથી પહેલું માનું નોર તુજી રે એવા બીજા ત્રણ ઉપવાસમાં એ માત આશા પૂરા ગરબે રમે જીરે શું કે છે પડવેથી પહેલું માનો પડવે એટલે મતલબ થયો પહેલ કાર્તકી સુદ એકમ કાર્તકી સુદ એકમ એટલે આપણા માટે શું આપણા માટે આપણું બેસતું વરસ કેવું વરસ બેસતું વરસ શું કામ શું કરીએ આપણે પહેલા તો નવા નવા કપડાં પહેરીએ અત્યારે તો ખબર નહીં એટલું બધું મહત્વ આપણે એને દઈએ છીએ કે કેમ પણ યાદ કરો આજથી થોડાક જ વર્ષો પહેલા યાદ આવો અને તમે જ્યારે નાના હતા અને જ્યારે બેસતા વરસ આવે છે તમે રાત તમે સવારના વહેલા જાગી જતા નવા નવા કપડાં પહેરતા નવી જ જોડી તે દિવસે પહેરવાની ઘરે 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 બધે ફરવાનું બધાય ઘરે જે છે ને બધાય ઘરે પગે લાગવાનું અને એ કડકડતી જે નોટો આપી હોય એ નોટો ગણવાની અને એ કડકડતી નોટો જ્યારે ગણાય બરાબર અને પછી આપણા જે ભાનરડું હોય ને એ ભાનરડું દેખાડવાની એમને આપણે જલાવવાની જો મારી પાસે 13 નોટ થઈ 10ની બરાબર ત્યારે તો 1 રૂપિયાની નોટ આપતી અમારા સમયની વાત છે તો બહુ મજા આવી જતી અત્યારે તો 100-100ની નોટો તમને ખબર છે કે દેતી જોવા મળે તો એ આપણે ભેગું કરતા બધું અને સાહેબ એ તો આખું વાતાવરણ વિખાઈ ગયું છે ખબર નહીં શું કામ પણ એ બેસતું વરસ આવે એટલે સાચો તહેવાર આપણો ચાલુ થાય એમ કે લગભગ બધા જ પ્રકારના ગીલા શીખવા જે હોય ને બધું ભૂલી અને બે કુટુંબ વચ્ચે વેર હોય ને તો એ દિવસે તો ત્યાં જવાનું જ તે બરાબર હા અલગ અલગ બધા અને બધાની મીઠાઈઓ વખણાય એ મીઠાઈઓ બધી આપણે ખાવાની એવી મજા આવતી દયાનંદ સરસ્વતીએ કીધું છે વેદો તરફ પાછા વળો હું પ્રયત્ન કરું છું અને કહું છું કે આપણી સંસ્કૃતિ તરફ પાછા વળો એનો મતલબ જરાય એવો નથી થતું ટીશર્ટ નહીં પહેરો એનો મતલબ જરાય એવો નથી થતું કે કાલથી તમે ચોવાણો પડી નીકળો બરાબર પણ કહેવાનો મતલબ એવો છે કે જ્યાં સુધી આપણું સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ ગુજરાતની આખવી ઓળખ જે છે ને એ સાહેબ બચી રહેશે ને ત્યાં સુધી બહુ મજા છે ટિકટોક આપણી સંસ્કૃતિ નથી સમજાય પગજી આપણી સંસ્કૃતિ નથી આપણી સંસ્કૃતિ તો એ છે સાહેબ કે જ્યારે તમે ગામડા ગામે આંટો મારવા જાઓ અને એ ગામડા ગામે જે ઓલી ગારથી લીપેલી દિવાલો હોય ને અને એ ગારથી લીપેલી દિવાલોમાં બહેનોએ રંગોળી કરી હોય એ નીચે રંગોળી લગાડી હોય અહીંયા ભીત ઉપર ભીત ચિત્ર દોરેલા હોય અહીંયા તો કે તોરણ બનાવેલા પોતાના હાથે બનાવેલા તોરણો આજે માત્ર ને માત્ર એક માલધારી વર્ણ છે માલધારી વર્ણમાં આવું જોવા મળે બાકી બધું ધીમે ધીમે વિસરાતું જાય છે ઝંખાતું જાય છે ખોવાતું જાય છે યાદ રાખજો આ બધી વસ્તુ બહુ ખૂબ ખરાબ છે આવું થવું જોઈએ નહીં હકીકતમાં આજે આપણે ઈંટ પર ઈંટો લગાવી બહુ મોટા મોટા બહુમાળીય બાંધકામો બનાવીએ છીએ 3 જણા હોય અને 4 રૂમ હોય છે સાહેબ અને અંતે ક્યારેક કોઈક ખૂણામાં કોઈ બીજા રૂમમાં કોકનો શ્વાસ ઘૂંટાઈ જાય ખબર નથી પડતી અને એટલા માટે મેં એક બહુ મસ્ત એવું એક ઇન્ટરવ્યુ જોયું હતું જેકી દાદાનું જેકી શ્રોફનું જેકી શ્રોફ એના ઇન્ટરવ્યુમાં એમ કહેતો યાદ કરજો જેકી શ્રોફ ક્યાંનો છે એ પૂછાઈ ગયો છે નવસારીનો સમજાઈ ગયું ક્યાંનો છે એ પૂછાઈ ગયો છે આવો પણ ક્વેશ્ચન હતો તો જેકી શ્રોફે શું કીધું કે જેકી શ્રોફે એવું કીધું કે જો જેવા અમે કે પૈસાવાળા થયા ને એટલે એક બહુ મસ્ત એવું મકાન બનાવ્યું મને તો એમ હતું કે મારા મમ્મીને હું થોડી ઘણી સુખ સવલત છે એ આપું પણ કે એક સમય એવો આવ્યો કે મારા મમ્મી જે છે એ મારા મમ્મીનું દેહાંત થયું મારા મમ્મી મૃત્યુ પામ્યા એક સમય એવો હતો કે એક નાનકડી ઓરડીમાં હું મારા પપ્પા મારા મમ્મી મારા ભાઈ અમે બધા એક જ જગ્યાએ સૂતા પણ બહેનું શું તો કે એ સમય દરમિયાન જો કદાચ હું ખાંસતો હોય ને તો મારા મમ્મી મને પાણી પાઈ જાય મારા મમ્મી ખાંસતા હોય ને તો મારા પપ્પા એને પાણી પાઈ જાય મારા પપ્પા ખાંસતા હોય ને તો મારો ભાઈ એને પાણી પાઈ જાય ધ્યાન રખાતું
પરંતુ આ જે દિવાલોની જે દૂરી બની ગઈ ને એ દિવાલની દૂરીની પાછળ જે મારી મમ્મી હતી ક્યારે વહી ગઈ મને ખબર ન પડી. જો કદાચ બાજુમાં બેઠો હોત ને, જો કદાચ બાજુમાં તે સૂતો હોત ને, તો એને જયારે છેલ્લા શ્વાસ લીધા ને એની પહેલા હું એને દવાખાના સુધી પહોંચાડી શકે. તને મતલબ એવો જરાય હું નથી કહેતો કે ભાઈ આપણું ઘર છે મોટું છે તેને તમે પાડી દો, એવું જરાય હું કહેતો નથી. પણ આ જે વાત સાચી છે એ તો હું કહી શકતે, ઘણાને સારી લાગશે ઘણાને ખોટી લાગશે. આજના લેક્ચરમાં આપણે ઘણું બધું સમજવાનું છે, માત્ર મેળા જ નહીં, હું ક્યાંક નહીં ક્યાંક હું તમને સંગીત સાથે સમજાવીશ. ચલો બરાબર, સંગીત પણ તમને સમજાવીશ. માગસર મહિનો આવે ને તો માગસર મહિનામાં એકાદશીનું મહત્વ છે. કેનું મહત્વ છે? એકાદશી કરીએ તો વ્રજ સુખ પામી, એવું કહે છે કે વ્રજમાં જે સુખ મળે ને એ સુખ મળે એકાદશી કરવાથી. કોઈ મૃત્યુ પામતું હોય કોઈના સ્વર્ગ માટે કે કોઈના 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 જીવને શાંતિ મળે એના માટે જો કોઈ એક સારું એવું વ્રત થતું હોય તો એ વ્રત છે એકાદશી. જીભ કરી શકાય એકાદશી કરી શકાય, પણ એવું નહીં કે રાતના 12 વાગ્યા રાહ જોતા હોય જેવા 12નો ટકોરો વાગે અને તમે તમારી રીતના દાબવા જ માંડો ઓલું બુલડોઝર લઈને ચાલુ જ પડી જાવ એમ નહીં. બરાબર, પૂર્ણ રીતના એ માગસર મહિનાની એકાદશી રહેવી. પછી આવશે પોષ મહિનો. પોષ મહિનો આવે એટલે હકીકતમાં આપણને જે ઋતુ બહુ ગમતી હોય અને એક તહેવાર બહુ ગમતો હોય અને એ છે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ, મકર સંક્રાંતિ એટલે કે આપણે કિહેર જે છે એ કિહેરનો ઉત્સવ બહુ મસ્ત રીતના ઉજવીએ. રાત્રે રાતના જ આપણે નક્કી કરીને બેઠા હોય કોની પતંગ કાપવાની છે, રાત્રે કિન્યા બાંધતા હોય, આખી રાત નીંદર નથી આવતી. નાના હોય ત્યારની વાત છે, અત્યારે તો ક્યારે આવી જાય કારણ કે એનું મોહ એટલો નથી. સાહેબ 5 વાગે વહેલા તૈયાર થઈ અને આપણે અગાસી ધાબા ઉપર ચડી ગયા હોય અને નો ચકતી હોય તોય આપણે હિંચકા મારતા હોય. બરાબર, અને એ પતંગ ચગે પણ છે, અંતે બને છે શું કે જ્યારે ઉપરથી ઓલો ભેજ પડે છે ને તો ભેજમાં ક્યારે પતંગ આપણી એનો ઢડો કમાઈને છટકીને આમ પામ આમ કોકડો થઈને પાછી આવે છે. બરાબર, છતાંય આપણે આપણો પ્રયત્ન મૂકતા નથી. એ આપણું બાળપણ હતું, આજે એ વિસરાતું જાય છે. આજે તો ઓલા ગુબ્બારાઓ જે છે ગુબ્બારાઓ ચગાવે ફોટો પાડવાની સિઝન છે, ત્યારે ક્યાં ફોટા હતા. સાહેબ મહા મહિનો આવશે અને મહા મહિનો આવે તો મહા મહિનામાં એક પર્વ ખૂબ મહત્વનું અને એ છે શિવરાત્રિ. મહાવદ 13ને દિવસે ખાસ કરીને ભવનાથની તળેટીમાં ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન થાય અને ભગવાન શિવની સાધના થાય. રાત્રિ દરમિયાન સંગીત સંધ્યાનું આયોજન થાય. કૈલાસ ખેરથી લઈ અને કીર્તિદાન ગઢવી સુધી બધા જ કલાકારોની ઉપસ્થિતિ અને ભગવાન શિવની સાધના સાથે અંતે શિવરાત્રિના દિવસે એક આવેલો છે કુંડ, એ કુંડમાં સ્નાન કરી બધા જ ભાવિ ભક્તો જે છે એ ભાવિ ભક્તો વિદાય લે છે અને શિવરાત્રિના મેળાનું કુંભના મેળાનું જેને ગુજરાતનો મિની કુંભ કહીએ મેળાનું અંત આવે છે. ફાગણ મહિનો આવ્યો. હવે ફાગણ મહિનો આવશે એટલે શું થશે? તો કે ફાગણ મહિનો તો બહુ કામનો. કોના માટે સાહેબ? મારા તમારા માટે તો કામનો જ છે, પણ સાહેબ આદિવાસી કમ્યુનિટી માટે તો ફાગણ એટલે એમનો ભગવાન. કારણ કે ફાગણ મહિનામાં શું આવશે? હોલી. હોલી ખેલે રઘુવીરા અવધ મે હોલી ખેલે રઘુવીરા. હોળીનું મહત્વ જેટલું આદિવાસીમાં છે ને એટલું લગભગ કોઈનામાં છે નહીં. ઓકે, તો હોળીનો ઉત્સવ જે છે એ હોળીનો ઉત્સવ અહીંયા રચાતો આપણને જોવા મળે છે. ઓકે, આદિવાસી કમ્યુનિટીનો સૌથી મોટો મેળો છે હોળી. હોળી પછી શું આવે? તો કે હોળી પછી આપણે કહીએ છીએ ધૂળેટી. એ લોકો ધૂળેટી નથી કહેતા, એ લોકો એને કહે છે ચૂલ. શું કહે છે? ચૂલ. પ્રશ્ન પૂછાય ચૂલનો દિવસ એટલે શું? હોળી પછીનો દિવસ એટલે ચૂલનો દિવસ. અને આ હોળીના અને ચૂલના દિવસે આદિવાસી પટ્ટો આખો કે જેમાં સાબરકાંઠાથી શરૂ કરી અને વલસાડ સુધી સળંગ પટ્ટો પૂર્વનો લઈ લો તમે અને બધામાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ ગામડાઓમાં હોળી અને ધૂળેટીના મેળાઓનું આયોજન થાય છે. આવા મેળાઓ આપણે વાત કરીશું, સમજીશું આપણે, આગળ વધીએ ત્યાંથી. બહુ મજા આવે છે. થેન્ક યુ સો મચ પ્રિયંકાબેન, બસ આમ નામ રહેજો હો ને, આમ નામ જ રહેજો. જો સંખ્યા હમણાં થોડીક 10-15 જેવી ઘટી છે. ચૈત્ર મહિનો આવ્યો. ચૈત્ર મહિનો આવ્યો એટલે શું આવી? નવરાત્રી આવી. આમ જોઈએ ને તો નવરાત્રી 4 આવે અને એમાં આ ચૈત્ર મહિનાની નવરાત્રી જે છે એ ચૈત્ર મહિનાની નવરાત્રીનું મહત્વ છે. ચૈત્ર મહિનાની નવરાત્રી જે છે ચૈત્ર મહિનાની નવરાત્રીનું મહત્વ છે. તો ચૈત્ર અને આસોની નવરાત્રીનું ખૂબ મહત્વ હોય છે. તો ચૈત્ર મહિનો આવે એટલે ચૈત્ર મહિનામાં શું આવશે? નવરાત્રી આવશે. અને ખાસ કરીને જે જે જગ્યાએ શક્તિપીઠો છે બધી જ શક્તિપીઠોએ મેળાઓનું આયોજન થતું આપણને જોવા મળશે. ડન છે. ચૈત્ર મહિનો આવ્યો. ચૈત્ર મહિનામાં શું છે? ચૈત્ર મહિનામાં આપણને જોવા મળશે નવરાત્રી. શું જોવા મળશે? નવરાત્રી. માતાજીની સાધના થશે. બરાબર, પડવાથી લઈને નોમ સુધી નવરાત્રીનું આયોજન થશે. વૈશાખ મહિનામાં આવશે ને તો વૈશાખ મહિનામાં બુદ્ધ પૂર્ણિમા આવશે. શું આવશે? બુદ્ધ પૂર્ણિમા. જો ફ્રેન્ડ્સ, આ પહેલો આપણો પહેલો લેક્ચર છે અને આ લેક્ચરમાં આપણે શું સમજીએ છીએ? આ લેક્ચરમાં લગભગ આપણે આખા મેળાનું સારાંશ નહીં, આખા વારસાનું સારાંશ જોઈ લઈએ છીએ. તમને આ બહુ સારી રીતના ખબર હશે ને તો તમે ઘણા બધા આન્સર કરી શકવાના છો.
એટલે આમાં ખાસ ધ્યાન આપજો, આગા પાછા ક્યાંય થતા નહીં. પછી કયો મહિનો આવ્યો? તો મહિનો આવ્યો જેઠ મહિનો. કયો મહિનો આવ્યો? જેઠ મહિનો. હવે જેઠ મહિનો આવે, જેઠના શું પડે? તડકા પડે. જેઠ એટલે શું? જ્યેષ્ઠ. જ્યેષ્ઠ એટલે શું? તો કે મોટો. સમજાણું ને? દિયર તો કે નાનો, જેઠ કેવો હોય તો કે મોટો. લાઈજ કાઢે. શું કાઢે? લાઈજ. એકદમ મોટો સરંગટ તાયણો હોય. પ્રશ્ન પૂછાઈ ગયો, સરંગટ એટલે શું? સરંગટ એટલે થાય ઘૂમટો. શું થાય છે? ઘૂમટો. મોટો એવો સરંગટ તાયણો હોય બહેનો, એ પોતાના જેઠની લાઈજ કાઢતા હોય. હે ને? હા. સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા મને, લાજુ કાઢ્યાની ઘણી હામ રે ગોકુળમાં, એ મોરા શામ મુજને હરી. તો એ તડકો જે છે, તડકો લાઈજ કઢાઈ દે, મુકાના બાંધીને નીકળવું પડે, એવો તડકો જાય હોય જેઠ મહિનામાં. જેવો જેઠ જાય એટલે શું આવે? અષાઢ મહિનો. અષાઢ મહિનામાં શું આવે? તો કે વરસાદ આવે. અષાઢ મહિનો આવે એટલે જવારાના થાપન થાય. કેના થાપન થાય? જવારાના થાપન થાય. ઓલી નાની નાની ભૂલકાઓ હોય, એકદમ લાલી લિપસ્ટિક કરીને નીકળી ગઈ હોય, કે જવના જવેરા રે જવ છે ડોલરિયો, એ મારા કિયા ભાઈ વાઈ વારે જવ છે ડોલરિયો. એવી રીતના એ જવારાઓ લઈ અને મોરાકાત સર્જાય. શું સર્જાય? મોરાકાત જે છે, મોરાકાતના ફેસ્ટિવલો જે છે, મોરાકાતના ફેસ્ટિવલોનું આયોજન થાય. એ બહેનો જ કરી શકે, ભાઈઓ ધતુરેશ ધતુરેશનું કામ નહીં. હે ને? એ સારા વર માટે, એટલે કે સુવર માટે, જો કે સુવર તો ન કહેવાય, પણ સારા વર માટે એ અલગ અલગ તહેવારો રે, મોરાકાત રે. સાદો પતિ જોતો હોય મોરાકાત, પછી લેટેસ્ટ જોતો હોય જયા પાર્વતી, એકદમ આમ સ્પાઇક બાઇક હોય અને માર્કેટમાં હોય તો શું કરવાનું? તો જયા પાર્વતી રહેવાનું હોય બહેનો. હા, તો આવું આપણને જોવા મળે. ઓકે, ચાલો તો આગળ વધીએ. ત્યાંથી ચાલો, તમારા બધાયના એકદમ મસ્ત મસ્ત આન્સર આવે છે. તો જો આખું બોર્ડ ભરાઈ ગયું કે નહીં? હજી તો આપણે ઘણું બાકી છે, હજી તો આપણે ઘણું બાકી છે. હવે ક્યાં આવ્યા? હવે આવ્યા શ્રાવણ મહિનામાં. કયા મહિનામાં આવ્યા? શ્રાવણ મહિનામાં. શ્રાવણ મહિનો એટલે વ્રતનો મહિનો. કેનો મહિનો? વ્રતનો મહિનો. યાદ કરો, શ્રાવણ મહિનાના સોમવાર અને એ શિવજીનું પૂજન થાય. કેનું પૂજન થાય? શિવજીનું પૂજન. શ્રાવણ મહિનો આવે એટલે શું? તો કે આપણે દાઢી નહીં કરવાની, વાળ જે છે એ વાળ કાપવાના નહીં. તો શ્રાવણ મહિનો એટલે વ્રતનો મહિનો છે. શ્રાવણ મહિનો શું કામ વ્રત રાખે? સારો વરસાદ પડે. બરોબર, સારો વરસાદ પડશે તો કઈક આપણે લઈશું ને, બાકી તો નહીં લઈ શકીએ સાહેબ કઈ. ઓકે, તો શ્રાવણ મહિનામાં શું છે? તો કે વ્રત આવશે. અને શ્રાવણ મહિનામાં શું આવશે? તો કે જન્માષ્ટમી આવશે. શું આવશે? જન્માષ્ટમી આવશે. સમજાઈ ગયું? જન્માષ્ટમી યાદ રાખજો. જેઠ મહિનો રહ્યો તો જેઠ મહિનામાં, હમણાં એક નિર્જળા એકાદશી ગઈ, બે જ દિવસ પહેલા ગઈ નિર્જળા એકાદશી, એટલે કે ભીમ અગિયારસ. કઈ અગિયારસ? ભીમ અગિયારસ. પ્રશ્ન પૂછાય કે ભીમ અગિયારસ એટલે શું? જેઠ મહિનાની અગિયારસ, એને આપણે શું કહેશું? ભીમ અગિયારસ. તો એ જેઠ મહિનામાં આવશે, આ પણ યાદ રાખશો. બહુ નજીકમાં ગઈ છે તો આપણે યાદ રાખવાનું છે. ઓકે, ચલો ચલો, થોડાક વારે આપણે થોડોક ફ્રેશ થવાનો પ્રયત્ન કરીશું. પહેલા આટલું હું ખતમ કરી દઉં, પછી થોડાક આપણે ફ્રેશ થઈએ. ઓકે, હવે એ જો વ્રતનો મહિનો આવ્યો, વ્રતનો મહિનો આવ્યો અને જન્માષ્ટમી આવશે. શું આવશે? જન્માષ્ટમી આવશે. કોનો જન્મ આવશે? તો કે કૃષ્ણ પરમાત્માનો જન્મ આવશે. પછી કયો મહિનો આવશે? તો કે ભાદરવો મહિનો. અને ભાદરવો મહિનો આવે શું થાય? ગણેશ સ્થાપના થાય. શેની સ્થાપના થાય? ગણેશ સ્થાપના. આમ તો જોઈએ તો ત્રીજથી, આમ જોઈએ તો ચોથથી. અને ગણેશ ઉત્સવની શરૂઆત ચોથથી થાય. અને ગણેશ ઉત્સવ જે છે એ ભવ્યથી ભવ્ય રીતના ભારતમાં ઉજવાય. આ ગણેશ ઉત્સવની શરૂઆત કરનારા ક્રાંતિકારી કોણ હતા? તો એમ તમને બધાને ખબર છે, બધાએ કોમેન્ટમાં લખવાનું છે કે ક્રાંતિકારી પ્રવૃત્તિ અર્થે ગણેશ ઉત્સવની શરૂઆત જે છે એ લોકમાન્ય તિડકે કરેલી. કોણે કરેલી? લોકમાન્ય તિડકે કરેલી. ચલો, તો એ ગણેશ ઉત્સવની શરૂઆત થાય. અને ભાર આખા ગુજરાતનો સૌથી મોટો મેળો, કે જે મેળામાં વિદેશથી લોકો આવે છે અને એવા મેળાનું આયોજન થાય. અને બીજો મેળો એ કઈ નથી, એ મેળાનું નામ શું છે? એ મેળાનું નામ છે આપણો તરણેતરનો મેળો. કયો મેળો છે? તરણેતરનો મેળો. ચલો, તો ઇઝ ધીસ ક્લિયર? આટલું ક્લિયર છે? ડન છે? હા પાડો તો પછી આપણે આગળ વધીએ. બોલો, હા હા પાડી દો ફટાફટ. ઓકે, ડન. ચાલો, હા થઈ ગઈ, સાચી વાત છે, બધાય પાડે છે. હા બોલો, હા. તો કે હા, ઓકે, સરસ. ચાલો, તો બધાના આન્સર આવે છે. હું થોડીક વાર સાઈડમાં વ્યવ જોઉં છું એટલે તમે એક ફોટો ખેંચી શકો. જો તો બરોબર સાઈડમાં ગયો છું ને, એક સ્ક્રીનશોટ ખેંચી લો ફટાફટ. સ્ક્રીનશોટ ખેંચી લો, આડો ફોન કરી અને તમે સ્ક્રીનશોટ ખેંચજો, જેથી કરીને તમને કામ લાગે. આની કોર નથી જવાનું, આની કોર જવાનું. ચલો, આની કોર.
ચલો સ્ક્રીનશોટ ખેંચી લો, ફટાફટ ખેંચી લો એટલે આપણે આગળ વધીએ. ઓકે ડન, ચાલો બધા સ્ક્રીનશોટ ખેંચી લીધો હશે. તો આટલું ક્લિયર થઈ ગયું, આટલું આપણે આપણે જે ભણ્યા, આઈ હોપ કે બધાને ખબર પડી ગઈ છે. આસો મહિનામાં શું આવશે? આસો મહિનો આવ્યો, ઓકે, જન્માષ્ટમી નો આવે. આસો મહિનામાં શું આવે? આસો મહિનામાં આવે નવરાત્રી. આસો મહિનામાં શું આવે? નવરાત્રી આવશે. નવરાત્રી, મારી મિસ્ટેક છે, નવરાત્રી આવશે. નવરાત્રી આપણે ક્યાંથી શરૂ કરીશું? તો કે નવરાત્રી શરૂ ગમે જ થાય, પણ ખતમ ક્યારે થાય? બહેનો ધારે ત્યારે, બાકી થાય નહીં. બરોબર, આ થઈ આસો સુદ નોમ સુધી નવરાત્રા હોય, પરંતુ બહેનો પાંચ દિવસ પહેલા કરે વેલકમ નવરાત્રી. કેવી નવરાત્રી? વેલકમ. અને પછી પાંચ દિવસ પછી તો કે શરદ પૂર્ણિમા ના દિવસે પાછી બાય બાય નવરાત્રી. તો આ આખો તહેવાર વિચાર તો કરો, વિહદી હુદી લંબાય. અને તોય બહેનો જયારે ભેગી થાય ત્યારે કે ખબર, આ વખતે માઇન્ડ મજા આવી ત્યાં નવરાત્રી ખતમ થઈ ગઈ. બોલ, હા બહુ જલ્દી ગઈ આ વખતે. લે સાહેબ, 20 દિવસ સુધી બેન ટેટડો રહીમી તો એમ કે છે ખૂટી ગઈ. કારણ તો કે આપણે ઉત્સવ પ્રેમી છીએ. કેવા છીએ? ઉત્સવ પ્રેમી છીએ, એટલા માટે. ચાલો આગળ વધીએ. તો ચાલો, આટલું કમ્પ્લીટ થઈ ગયું, મને ખબર પડી ગઈ તમે સાચા છો અને તમે તો ઓલવેઝ સાચા હોય જ છો. તો હવે પાછો હજી થોડુંક આપણે સમજવાનું છે, અને એ સમજી હું તમને આખો પેલા મેળાવાનું એક પ્રારૂપ આપણે બાંધી દઈએ, પાછી આગળ વધીએ. ચાલો, તો બે બ્લેક સ્ક્રીન પાછી આવી ગઈ. હવે તો કે મેળો શબ્દ ક્યાંથી આવ્યો છે એ આપણે સમજી લઈએ. ઓકે ચાલો, તો શબ્દની ઉત્પત્તિ કઈ રીતના થઈ છે? આમ જોઈએ ને તો બે શબ્દ છે. એક છે મે લ એ. કેવો શબ્દ છે? મે લ એ. અને બીજો શબ્દ છે મે લ ક. કેવો શબ્દ છે? મે લ ક. મે લ એ અને મે લ ક, આ બે શબ્દ ઉપરથી એવું કહેવાય છે કે મેળો શબ્દ જે છે એ મેળો શબ્દ ઉતરી આવ્યો હશે. ઓકે ડન છે, ક્લિયર થઈ ગયું. સાથે બોલતા જવાનું મે લ એ અને મે લ ક. પ્રશ્નો થયો, સાહેબ આ તો તમે કીધું બહુ વાત સાચી છે, તમે કીધું મે લ એ અને મે લ કે, અને તમે કીધું તો અમે માની પણ લીધું. હવે એ તો કયું કે આ બે શબ્દ કઈ ભાષાના શબ્દ છે? સંસ્કૃત ભાષાના શબ્દ છે. કઈ ભાષાના શબ્દ છે? સંસ્કૃત ભાષાના શબ્દ. પ્રશ્ન પૂછાય મેળો શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો? સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવ્યો. ખ્યાલ પડી ગયો? ચલો ત્યાંથી આગળ વધીએ. આપણે મેળાની વાત કરી નાખી, મેલક અને મેલકે ની વાત કરી, બરાબર. પછી તો કે અમરકોશ, આ અમરકોશ જે છે ને, આ અમરકોશમાં પણ આપણને મેળાને મેલકે અથવા તો સંગમો આવા બે શબ્દથી ઉચ્ચારેલો છે. કયા? મેલકે અથવા તો સંગમો. મેલકે, મેલ એ, સંગમો, મેલા, મેલ એ, આ બધું શું થશે? એક જ થશે. મતલબ કે ભેગા થવાની વાત કરે છે. શું કરવાની વાત કરે છે? ભેગા થવાની વાત કરે છે. જે જગ્યાએ થોડા ઘણા વ્યક્તિઓ નહીં, જાજા બધા વ્યક્તિઓ મળે છે એટલે એને આપણે કહીશું મળવું. મેલક, મેલ એ અને મેળો. સમજાઈ ગયું? ચલો આગળ વધીએ. અને હવે વાત કરીએ ધન ધુરંધરની. ધન ધુરંધર કોણ? તો કે હેમચંદ્રાચાર્ય. કોણ છે? હેમચંદ્રાચાર્યજી. અને નમામી દેવી નર્મદે ત્વદ પાદ પંકજમ જેને લખેલી છે એ હેમચંદ્રાચાર્યએ પોતાના પુસ્તકોમાં શું લખેલું છે? મેલા મેલા. શું લખેલું છે? મેલા મેલા. ઓલું મેલા મુઈ નહીં, પ્યાર દિલો કા મેલા હે, એ નહીં. આ મેળા મેળા કોને લખેલું છે? હેમચંદ્રાચાર્યએ લખેલું છે. હવે આ મેળાનો આપણે મરાઠી શબ્દ જોઈએ તો મરાઠી શબ્દ જે છે એ મેળા, હકીકતમાં મેળા શબ્દ ક્યાંથી? આમ જોઈએ ને તો મરાઠી શબ્દ છે. કેવો શબ્દ છે? મરાઠી. પણ ઉતરી આવ્યો ક્યાંથી? સંસ્કૃતથી. યાદ રાખજો, કોઈ પણ ભાષા છે ને, આ મરાઠી પણ ક્યાંથી આવી? સંસ્કૃત. કઈ રીતના ઉતરી આવી હોય? તો જો આપણી ગુજરાતી ભાષા છે ને એ ઇન્ડો યુરોપિયન કુળની એક ભાષા અને એનું નામ છે સંસ્કૃત. એ સંસ્કૃત ભાષામાંથી આવી એક પ્રાકૃત, અને એ પ્રાકૃતમાંથી એક આવી ભાષા સંસ્કૃત, પ્રાકૃત એમાંથી આવી અપ્રભંશ, અપ્રભંશમાંથી આવી જૂની ગુજરાતી, અને જૂની ગુજરાતીમાંથી આવી નવી ગુજરાતી, અને નવી ગુજરાતીમાંથી આવી કળિયુગની ગુજરાતી. કઈ ગુજરાતી? કળિયુગની ગુજરાતી. હવે તમે પાછો પ્રશ્ન તમારા મનમાં થયો, સાહેબ કળિયુગની ગુજરાતી તો હાઈબ્રુ જ નથી. હાઈબ્રુ નથી, આવી કોઈ ભાષા છે નહીં. પણ આજે તમે બધા એકચ્યુઅલી શું કરો છો? ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી બધું મિક્સ કરી અને ગુજરાતની પાયડ પીટો છો ને, એને કહેવાય કળિયુગની ગુજરાતી. કેને ગુજરાતી કહેવાય? કળિયુગની ગુજરાતી કહેવાય. ચાલો તો આગળ વધીએ.
20 ઘટે છે 400 માં 120 ઘટે છે 500 માં ચાલો આગળ વધીએ હવે જો હવે આ જ મેળાના બીજા શબ્દ બીજા એના સમાનાર્થી જેમ કે એક શબ્દ છે જાત્રા કેવો છે જાત્રા જાત્રાનો મતલબ થાય મેળો શું થાય મેળો પછી છે તમાશા શું છે તમાશા આમ જોઈએ તો નાટક ભવાઈ જે છે ને એના માટે પણ આ શબ્દ વપરાય છે તમાશા મહારાષ્ટ્રમાં તમાશા કહેવાય નાટકને શું કહેવાય તમાશા એટલે શું કે હું ક્યાં તમાશા લગા રખા હે શું કહે છે ક્યાં તમાશા લગા રખા હે કપકા કપકા તમાશા કર રહે હો યાર આપ જ્યારે ગુજરાતમાં શું કહેવાય નાટક કહેવાય શું કહેવાય ભવાય કહેવાય શું કહેવાય ભવાય આ જો ને તમારે ભય ભવાય આદરી સવારની તમારે ભય તો ભય જ છે કે ને તો એ ભવાય એ જ તે તમાશા એ જ તે આ જાત્રા શબ્દ જે છે પાછો ક્યાંનો પશ્ચિમ બંગાળમાં કઈ બંગાળી ભાષા એ દ્વાદા તુમે કેમાના છો એ ભાષા કહો એક વખત એક ગીત ગાવ ઓકે જોદી ધોર દાગ સુદે કો નાસી તમે એકલા ચોલો રે જોદી કી કોથા ના કોઈ ওরে হো রে হো বাবা কি কথা না কই যদি সময় তোকে মুখ ফিরায়ে সময় করে হই যদি দর দাকসু দেখো না আসি তুমি একলা চলো রে তুমি শুন খবর পড়ি খালি কে তুমি একলা চলো রে তুমি একলা চলো রবীন্দ্রনাথ ট্যাগোর ની রচনা છે સાહેબ રવિન્દ્રનાથ ટેગોર કે જેની વાત પણ કરતા પહેલા આપણે કાને હાથ રાખવો પડે એ રવિન્દ્રનાથ ટેગોર સાહેબની રચના છે આ બરાબર તો ચલો એમાં આપણને કાંઈ ખબર પડી નહીં કારણ કે આપણી ભાષા છે નહીં આપણી ભાષા ગુજરાતી તમને ખબર પડે ગુજરાતીને તમને કોઈ હારું નરું કહી જાય તો તમને ખબર પડી જવાની છે હા તો આ છે તો જાત્રા તમાશા પછી એનો સમાનાર્થી છે મેળાપ પછી એનો સમાનાર્થી છે મુલાકાત પછી એનો સમાનાર્થી છે ભેટ ભેટ એટલે ભેટો ભેટો થયો ને કે રામ લક્ષ્મણ નો પછી ભેટો થઈ ગયો તો કે મેળો થયો શું થયો મેલાપ થયો શું થયો મેલાપ થયો બરાબર પછી તો કે સમાગમ કેવો શબ્દ છે સમાગમ બરાબર અને આ બધી જ ભેટ અને ભેટો બે યાદ રાખજો આ બધું શું છે મેળાનું સમાનાર્થી છે સાહેબ તમને જ્યારે જ્યારે પ્રિલિમ્સ ક્રેક કરી મેઇન્સમાં જ્યારે તમારે મેળા વિશે લખવાનું થશે ને આવી રીતના જેમ હું લખું એવી રીતના લખી દો ને તમને નો માર્ક મળે ને તો તમને કહેજો તમને પૈસા દીધા હોય તો તમને પાછા દઈ દઈશ તમે કોઈ મને પૈસા દીધા નથી એ યાદ રાખજો ચલો આગળ વધીએ હવે સૌથી વધુ મેળાઓ ક્યારે રચાય સૌથી વધુ મેળાઓ ક્યારે રચાય કઈ ઋતુમાં રચાય છે ચાલો કઈ ઋતુમાં રચાય છે જોજો આપણે આપણી ગુજરાતી ઋતુની વાત કરવાની છે ગુજરાતી ઋતુઓની વાત કરવાની છે સૌથી વધુ મેળાઓ કઈ ઋતુમાં રચાય છે ચલો થેન્ક યુ સો મચ ફોર યોર લવ બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરો પ્લીઝ આટલું સરસ તો દેખાય છે બ્લેક કલરનું આ છેલ્લી સ્લાઇડ છે આની પછી આપણે પીપીટીમાં ભણવાના ટેન્શન ન લો યસ એક્સેલન્ટ આન્સર મતલબ કે બધા ભણો છો ભાઈ ભણી ગયા છો સમજી ગયા છો અને મગજમાં ચડાવ્યું છે માત્ર મારી પાસે ભણ્યા નથી તમે વાતને મગજમાં ચડાવી છે કે વસંતની શરૂઆત થાય અને કેને કે આ મેળાઓની શરૂઆત થાય સૌથી વધુ મેળાઓ જે છે એ મેળાઓ વસંતમાં રચાય એટલે વર્ષામાં રચાય ક્યારે વર્ષા વસંત જે છે એ વસંત અને વર્ષામાં સૌથી વધુ મેળાઓનું આયોજન થતું હોય છે હવે આપણે થોડોક ઇતિહાસ જોઈએ કે ઇતિહાસ એટલે ક્યાં વહી જવાનું છે આપણે વહી જવું છે મૌર્ય યુગમાં કયા યુગમાં વહી જવું છે મૌર્ય યુગમાં હવે મૌર્ય યુગમાં એક રાજા હતો રાજાનું નામ છે અશોક હવે અશોકના સમય દરમિયાન આપણને મેળા છે ને મેળા માટે એક શબ્દ વપરાયેલો જોવા મળે જે છે સમાજ સાહેબ યાદ રાખજો આવો પ્રશ્ન કોર્નરમાંથી કાઢે છે હમણાં એક તમને પ્રશ્ન જોવા મળ્યો તો બિન સચિવાલયની પરીક્ષામાં ખચિતમ એટલે શું થાય ખચિતમ એટલે ભરેલી ગોદડી ખચિતમ એટલે શું થાય આવો પ્રશ્ન હતો આપણને એમ થાય સાહેબ આ ક્યાંથી આવ્યો આ ક્યાંયથી નથી આવ્યો આ એ મૌર્ય યુગમાંથી જ આવેલો છે જેનો મતલબ શું થાય ભરેલી ગોદડી આ સમાજ શબ્દ ક્યાં વપરાયો છે તો કે અશોકના શિલાલેખોમાં વપરાયો છે કેના શિલાલેખોમાં અશોકના શિલાલેખોમાં તો અશોકના શિલાલેખમાં પણ શેનું વર્ણન છે મેળાનું વર્ણન છે હવે મેળાની ભવ્યતા સમજાવું છે કે મેળામાં જો અફઘાનના આક્રમણો થયા મુસ્લિમના આટલા બધા આક્રમણો થયા ભારત પર અને અંગ્રેજો આવ્યા બધા આવ્યા પણ ભારતે અને ગુજરાતે પોતાના ઉત્સવો અને મેળાઓ કોઈ દિવસ છોડ્યા નથી આ બધું હોવા છતાં આપણા મેળાઓ અને ઉત્સવોનું આયોજન થયું છે આપણે એના વટ પર રહી આપણે એની સામે થઈ સામે હિંગડા ભરાવી અને આપણે મેળાઓનું આયોજન કરેલું છે ઓકે ડન છે આટલું ક્લિયર થઈ ગયું આટલું ચલો સ્ક્રીનશોટ ખેંચી લ્યો ફટાફટ સ્ક્રીનશોટ ખેંચી લ્યો
ખચિતમનો મતલબ થાય ભરત, શું થાય ભરત, ભરત હે ને, ભરત શબ્દ સંસ્કૃત શબ્દ ભૃત ઉપરથી ઉતરી આવ્યો, મતલબ થાય ગૂંથવું, શું થાય ગૂંથવું. ઓકે ચલો ઓકે ચલો ચલો બધાના આન્સર આવે છે, ફટાફટ ફટાફટ આનું તમે સ્ક્રીનશોટ ખેંચી લો એટલે આપણે આગળ વધીએ. ઓકે ચલો ચલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે અંદરો અંદર કમેન્ટ થોડીક થોડીક આપણે ટાળીશું, બરાબર, અંદરો અંદર કમેન્ટ આપણે થોડીક ટાળીશું જેથી કરીને કોઈ બીજા ડિસ્ટર્બ ન થાય એવું આપણે કરીશું. ચલો તો આટલું ક્લિયર છે, આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે હજી હજી થોડુંક તમને સમજાવવાનો પ્રયત્ન કરું, પછી આપણે મેળામાં જઈએ. જો આ તો ખાલી પ્રસ્તાવના બાંધી, વિચાર કરો મેળાનું મહત્વ શું છે એ હવે તમને સમજાણું હશે ને, કે સીધું તરણેતરથી ચાલુ કરી દઉં એનો કોઈ મતલબ છે નહીં, બરાબર. લખવાવાળા ઘણું બધું લખવાના છે, લખવાવાળા ઘણું બધું લખવાના છે કે મેળો જે છે એ મેળો એક આખો વિષય બની જાય, શું કામ ન બની શકે. ચલો તો હવે આપણે ઋતુ આધારિત મેળાઓનું વિભાજન કરીએ. જો પહેલા આવે ચોમાસું, કયું આવે ચોમાસું, કે જેની શરૂઆત જે છે એ શરૂઆત આપણને ગુજરાતમાં થયેલી જોવા મળે છે, અત્યારે થઈ ગઈ છે. ચોમાસામાં બે મહિનાઓ ખાસ કરી, એક મહિનો છે શ્રાવણ અને બીજો મહિનો છે ભાદરવો. કયા બે મહિનાઓ છે? શ્રાવણ અને ભાદરવો. આ બે મહિનાઓમાં મેક્સિમમ મેળાઓનું આયોજન થાય. પ્રશ્ન પૂછાય સૌથી વધુ મેળાઓ, તો કે શ્રાવણો અને ભાદરવો. ચોમાસું આવે, ચોમાસામાં મેળાનું આયોજન થાય. હવે આની પાછળનો કોન્સેપ્ટ શું છે? તો કે જો ગુજરાતની પ્રજા છે ને એ આજે આધુનિક બની છે, બાકી કેવી હતી? તો કે ખેતી પ્રધાન હતી. કેવી હતી? ખેતી પ્રધાન હતી. ખેતી માટે શેની જરૂર પડે? તો કે ખેતી માટે પહેલા તો વરસાદની જરૂર પડે. કેની જરૂર પડે? વરસાદની જરૂર પડે. વરસાદ ક્યારે આવે? તો કે ચોમાસામાં આવે. કોને રીઝવવા પડશે? તો કે આપણે વરસાદના દેવ જે છે એને રીઝવવા પડશે, આપણે દેવીઓને રીઝવવી પડશે. અને એટલા માટે શું કરે છે? એટલા માટે લોકો જે છે એ લોકો કોઈ બાધાઓ રાખે છે, માનતાઓ રાખે છે. કા પછી વરસાદ આવે છે? તો કે એની મોજમાં એ લોકો મેળાઓનું આયોજન કરે છે. તો શ્રાવણ અને ભાદરવો થઈ ગયું, બરાબર, ડન છે. ત્યાંથી આગળ વધો અને હવે સમય આવશે. જો આ ચોમાસું જે છે, ચોમાસું તમને ખબર છે કે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી, આ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી આ શિયાળો, ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી, માર્ચ એપ્રિલ મે આ ઉનાળો, અને માર્ચ એપ્રિલ મે, માર્ચ જાન્યુઆરી ફેબ્રુઆરી, ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી, માર્ચ એપ્રિલ અને મે, ઓકે, જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર, આ આપણને જોવા મળે છે ચોમાસું. હવે કયા મહિના હોય જા? ઓક્ટોબર અને નવેમ્બર. કયા મહિના હોય જા? ઓક્ટોબર અને નવેમ્બર. ઓક્ટોબર અને નવેમ્બરમાં ધરતી કેવી થઈ ગઈ છે? તો કે લીલી થઈ ગઈ છે. કારણ? તો કે વરસાદ પડ્યો હશે એટલે, એટલે મેળાઓનું આયોજન થાય. પછી શું આવશે? તો કે ફેબ્રુઆરી થી એપ્રિલ મહિનો. કયો મહિનો? ફેબ્રુઆરી થી એપ્રિલ મહિનો. એટલે કે રવિ પાક જે છે એ રવિ પાકનો સમય બની ગયો છે, અને એ રવિ પાકની લણણીનો સમય બન્યો. શેનો સમય બન્યો? રવિ પાકની લણણીનો સમય બન્યો. ભગવાનને કીધું હતું, ભગવાન કંઈક આપજે, ભગવાને કંઈક આપ્યું, ભગવાને કંઈક આપ્યું, જારવા નહીં જવું પડે, જવું પડશે કે નહીં? ભગવાનને જારવા જવું પડશે કે લ્યો ભગવાન તમે કીધું હતું ને તો બસેર જેટલા ઘઉં તમારા. હું પાછા આ શહેરવાળા બચારાને બસેર ઘઉં એટલે ખબર નહીં પડે, બેનોને ખબર હોય, જોકે અમારે ધતુરેશને ખબર હોય નહીં, ગામવાળાને ખબર હોય, બસેરને, પાસેરને, અતશેરને, ઓકે. તો બસેર જેટલા ઘઉં જે છે એ ઘઉં ભગવાન સામે મૂકશે. આસ્થા સાથે સંકળાયેલો વર્ગને કે શ્રદ્ધાનો હોવી સહી તો પુરાવાની શી જરૂર છે? કુરાનમાં તો પૈગંબરની સહી નથી. ક્યાં છે કુરાનમાં પૈગંબરની સહી? છતાં માનીએ છીએ ને, હજરત મોહમ્મદ પૈગંબર સાહેબે એ લખેલ છે. તો એ લણણીનો સમય થયો. કયો સમય? તો કે એપ્રિલ. પણ શેની લણણી યાદ રાખજો? રવિ પાક. કયો પાક છે? રવિ પાક. કયા મુખ્ય પાક હોય? કોઈ રવિ, એ કોઈ જાયદ, અને એ કોઈ ખરીફ. ખરીફમાં યાદ રાખવાનું શું? ચોખા. ચો એટલે ચોમાસું, ખ એટલે ખરીફ, અને ચોખા પાછું એનું એક્ઝામ્પલ યાદ રહી જાય. રવિ એટલે તો કે બે વીઘામાં ઘઉં કરાય, બીજું કાંઈ કરાય નહીં. ચલો ડન થઈ ગયું આટલું, ડન થઈ ગયું આટલું. આમાં મેક્સિમમ મેળાઓ આયોજાય છે, બરાબર. હવે તમને કહું મેળાઓ ક્યાં આયોજન થાય, મેળાઓનું આયોજન ક્યાં થાય? તો કે મેળાઓનું આયોજન જે છે એ મેળાઓનું આયોજન કોઈ ઇતિહાસ સાથે સંકળાયેલી કોઈ ધરોહર હોય ત્યાં થાય. મેળાઓનું આયોજન થાય કઈ જગ્યાએ? તો કે નદીના સમાગમ સ્થળે. નદી હોય તો એ એકદમ એક હુંફેલું વાતાવરણ હોય તો ત્યાં થાય ને, સમજાઈ ગયું. પછી તો કે સંત મહંત સુરાઓ, સંત મહંતો સુરાઓની જે જમીન છે, ભૌમ છે, ત્યાં થાય છે. અને ગુજરાત તો સંત સુરાઓની ભૂમિ છે જ ને, કેને કે એવા એવા સંતો થઈ ગયા કે ભગવાને પત્ની માંગી તો આપી દીધી. એટલે જ હું કહું છું કે ભગવાને પત્ની માંગી અને આપી દે એનું નામ જલારામ, અને કોકની પરેણે લઈ લે એનું નામ આસારામ. ચલો બોલો આસારામ બાપુની જય. ચલો તો સંત અને મહંતોની ભૂમિ છે, આટલું તો ખબર પડી ગઈ. આ બધા મેળાઓ જે છે એ તિથિ અનુસાર અહીંયા ભરાતા હોય. હજી એક મેળાનો બીજો પ્રકાર છે અને એ છે હાટના મેળાઓ.
આ હાટ ના મેળાઓ એટલે શું થયા? તો કે ખરીદી ના મેળાઓ. કેના મેળાઓ થયા? ખરીદી ના મેળાઓ. હાટ એટલે શું થાય? ખરીદી થાય. હવે આ સાહેબ ખરીદી કરવા કોણ જાય? આપણી ગુજરાતની મુખ્ય કોમ કઈ છે? તો કે આદિવાસી. આદિવાસી કમ્યુનિટી શું કરે? દર અઠવાડિયે એટલે કે દર 7 દિવસે હાટનું આયોજન કરે. અને આની ઉપરથી જે કોન્સેપ્ટ આવ્યો છે, અને એ કોન્સેપ્ટ કયો છે? તો કે બુધવારી શનિવારી અને રવિવારી. અને બુધવારી શનિવારી રવિવારી આ બધી ભરાતી હોય છે. અમારા રાજકોટમાં રવિવારી શનિવારી ભરાય છે. બરાબર. બહેનો શું કરે કે ઓલી ચુંદરી બુંદરી લગાવીને જાય, ખબર ન પડે. અને કે ને કે સાવ સસ્તું સારું કોણ ગોતી આવે? બહેનો ગોતી આવે, કારણ કે એમની એમાં માસ્ટરી છે. યસ. ચોમાસાની ઋતુ આવે છે, ચોમાસાની ઋતુ દરમિયાન તાલપત્રી વેચવાળો આવ્યો. તાલપત્રી વાળો વેચતો 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 એક ભાઈ પાસે ગયો, અને ભાઈ જે છે એ ભાઈને મળ્યો, અને ભાઈને કે તાલપત્રી વેચવાની છે. હવે ભાઈ કે કેટલાની તાલપત્રી છે? એટલે ભાઈને ઓલાએ કીધું, જો ભાઈ તાલપત્રીનો ભાવ જે છે ને, એ તાલપત્રીનો ભાવ 2000 રૂપિયાની છે. કેટલાની છે? 2000 રૂપિયાની તાલપત્રીની. ભાઈને વાત કરી, તાલપત્રી એટલે શું એ પાસે ખબર હોવી જોઈએ આપણને. તાલપત્રી 2000 રૂપિયાની છે એવું કોને કીધું? તો ઓલા ભાઈને કીધું. ભાઈએ શું કીધું ખબર છે? ના ભાઈ ના, તો મોંઘું પડે, તમારે દેવું 1900 દો, નકર નહીં. ઓલો કે ભાઈ નો હાલે, અમારો આ બોણી છે, તમે ચમ આમ કરો. ભાઈ કે નહીં, 1900 દો તો લઉં, બાકી લઉં નહીં. એ કે ના ભાઈ ના ના ના. પાછો શું કરે ખબર? થોડોક આગળ જઈને દેવી છે, પાછા 2 ડગલા ભરીને દેવી છે. ઓલો કે કાંઈ વાંધો ને બાપુ, લઈ જાઓ 1900 લઈ જાઓ, કાંઈ વાંધો ને. આ વખતે ખોટ ખાઈ નાખી અમે. હવે ખોટ ખાઈને એને 1900 રૂપિયા દીધી. હવે આ ધતુરો કૂદતો કૂદતો ઘરે ગયો, હું તાલપત્રી 1900 રૂપિયા લઈ આવ્યો. એના ઘરના એક સીધી એની કોણી ઠપકાઈ હોય. પણ વિચાર કરો, એક જ મિનિટ પૂરતું વિચારો કે આ ઘટના આખી ઊંધી ઘટે, આખે આખી ઘટના ઊંધી ઘટે, કે એક તાલપત્રી વાળો કોઈ ગામે ગામ ચડ્યો, અને એ ગામે જઈને કોઈ બેનના ઘરે ગયો, અને બેનને કીધું બેન તાલપત્રી વેચવાની છે. બેને શું કીધું? કે તાલપત્રી તો લેવાની છે, પણ કેટલાની છે? તો કે બેન આ તાલપત્રી જે છે એ તાલપત્રી ખૂબ મોંઘી છે, અને આ તાલપત્રીનો ભાવ 2000 રૂપિયા છે. કેટલો છે? 2000 રૂપિયા. હવે ઓલા બેને બાર્ગેનિંગ ક્યાં ચાલુ કર્યું ખબર છે? એને તરતે કીધું, તરતે તરત જ ન્યા કહી દીધું, 200 રૂપિયા દેવી હોય બોલ. શું કીધું? 200 રૂપિયામાં દેવી હોય બોલ. બોલો ન્યાન્ય ઓલા બિચારાને મોતિયા મારી નાખ્યા, અને અંતે 300 રૂપિયામાં આ તાલપત્રીની ડીલ પણ કરી નાખે. ને તોય શું કે ખબર? મારો રહ્યો છેતરી ગયો. આ બહેનોની તાકાત છે, આ બહેનોની તાકાત છે સાહેબ. ઘણું જેને દીધું હોય એ જ કરે તો વધુ સારું લાગે. બરાબર. હા ચલો, તો આગળ વધીએ. ત્યાંથી આગળ વધી અને હવે આપણે ભણીએ. ગુજરાતમાં મેળાઓની સંખ્યાની વાત કરી તો 1527 જેટલા મેળાઓનું ગુજરાતમાં આયોજન થતું આપણને જોવા મળે. ઘણી જગ્યાએ 17 લખ્યું, ઘણી જગ્યાએ 27 લખ્યું, ઘણી જગ્યાએ 1600 લખ્યું, ઘણી જગ્યાએ 1650 લખ્યું. ક્યારેય નથી પૂછાવાનું. કાં પૂછાશે? તો એક ડેટા સરખો તમને દેખાયો છે કે આ જ હોઈ શકે. 1521, 1527, 1517 આવા મેળાઓનું આયોજન આપણને ગુજરાતમાં થતું જોવા મળે. હવે જો એમાં હિન્દુ કેલેન્ડર અનુસાર ભરાતા મેળાઓની સંખ્યા તો એ 1293 છે. હિન્દુ સંવંત અનુસાર કીધા છે, યાદ રાખજો. નહીં હિન્દુના મેળાઓ તો કે 1293 છે, સંવંત અનુસાર પૂછાય તો એ 1407 છે. વિક્રમ સંવંત અનુસાર કેટલા મેળાઓ ભરાય? 1407. હિન્દુ મેળાઓની સંખ્યા કેટલી છે? તો કે 1293. ઓકે, ડન છે. પછી તો કે 175 જેટલા મુસ્લિમ મેળાઓ પણ ભરે, 175 જેટલા મુસ્લિમ મેળાઓનું પણ આયોજન થતું આપણને જોવા મળે છે. ચલો હવે તમારે પ્રશ્નનો આન્સર કરવાનું છે કે સૌથી વધુ મેળાઓ ગુજરાતમાં ક્યાં રચાય, અને સૌથી ઓછા મેળાઓ ગુજરાતમાં ક્યાં રચાય. આટલું કયો, ચલો આટલું બોલો. બધાની કોમેન્ટ હું વાંચું છું, એ બાને મને સહેજ એવું સહેજ એવો ટેકો મળી જાય. યસ, ઓલમોસ્ટ બધા લોકો સાચો આન્સર આપે છે. મતલબ કે જે લોકો જે જોડાયા છે ને સાચો આન્સર આપે છે એ લોકોને હું અત્યારથી કોંગ્રેચ્યુલેશન કહું છું. તમે થોડી ઘણી મહેનત કરો છો તો જ તમને આવડે, બાકી નું આવડે. ઓકે ચાલો, તો બધાના આન્સર છે. અને એ કયા કયા છે? તો કે સુરત અને ડાંગ. કયા કયા છે? સુરત અને ડાંગ. ઓકે ડન, ચાલો કમ્પ્લીટ થઈ ગયું. ચાલો તમે સાચા છો, તમે સાચા છો. સુરતમાં સૌથી વધુ ભરાય, સૌથી ઓછા ક્યાં ભરાય? તો કે ડાંગમાં ભરાય. આપણને એમ થાય ડાંગ આદિવાસી કમ્યુનિટી સાથે સંકળાયેલું એક રાજ્ય છે, જિલ્લો છે, તો ત્યાં વધુ ભરાતા છે, એવું નથી. હવે મેળાની શરૂઆત કરીએ આપણે, અને એમાં આપણે પહેલો મેળો ભણીએ અહીંયાથી.
અને એ મેળો કયો છે? ભવનાથ નો મેળો. કેનો મેળો છે? ભવનાથ નો મેળો. ચાલો તો જો પેલા તો જે લોકો જુનાગઢ થી છે એ લોકોને કોંગ્રેચ્યુલેશન કે સાહેબ આટલી એવી ગરવી એક જમીન એક ધરા પરથી તમે બિલોંગ કરો છો કે જે જગ્યાએ આપને કોમ્પિટિશન દેનારો એક ગર્વો ગિરનાર જે છે એ ઘરનો ગિરનાર ઉભો છે. હું તો જુનાગઢ ભણાવવા જાઉં છું, છોકરાઓને ખબર પણ છે કે મને કેટલો વાલો છે. 15 મિનિટ વહેલા નીકળું અને જુનાગઢ પહોંચતા પહેલા આમ થોડાક દૂર લગભગ 10-15 કિલોમીટર દૂર હું ક્યાંક ખેતરમાં બેસી જાઉં અને આ ગિરનારને જોતો હોઉં છું. એટલો મસ્ત ગિરનાર જે છે એ અડીખમ આપણને ઊભો જોવા મળે. હવે આ જ ગિરનારની તળેટીમાં એક મંદિર આવેલું છે અને એ છે ભવનાથનું મંદિર. કેનું મંદિર છે? ભવનાથનું મંદિર. હવે આ ભવનાથના મંદિરમાં આ મેળાનું આયોજન થાય. પ્રશ્ન પૂછાણો ક્યારે થયું? તો જો મેં તમને કીધું મહાવદ તેરસ ને દિવસે. ક્યારે થયું? મહાવદ તેરસ ને દિવસે. શિવરાત્રી ક્યારે આવે? મહા મહિનાના વદ પક્ષની તેરસ. હવે પાછા પ્રશ્ન છે કે આ સુદ અને વદ એટલે શું? સુદ અને વદ એટલે શું? તો જો હિન્દુ આપણે કેલેન્ડર પ્રમાણે આપણે સુદ અને વદમાં બે ભાગમાં મહિનાને વહેંચીએ છીએ. આ 15 દિવસ અને આ 15 દિવસ. ઓલો ચંદ્રમામા છે એ ચંદ્રમામા કપાઈને મોટો થતો જતો હોય અને મોટો થતો 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 પૂનમ થઈ જાય, આખો ગોળદળો બની જાય, એને આપણે કહીએ છીએ સુદ પક્ષ. કઈ પક્ષ કહીએ છીએ? સુદ પક્ષ. હવે એ ગોળદળામાંથી એ કપાતો કપાતો ઓછો થતો જાય અને અંતે સાવ ખતમ થઈ જાય તો એને આપણે શું કહીએ છીએ? આપણે કહીએ છીએ વદ પક્ષ. તમે મને કહો સુદ સારું કે વદ સારું? સાહેબ 100% સુદ સારું. આને એટલે જ કહીશું આપણે અંજવાળ્યું. શું કહેશું? અંજવાળ્યું. આને આપણે શું કહેશું? અંધાર્યું કહેશું. તો કે અંધાર અંધકાર કોણ પસંદ કરે? તો કે શિવ પસંદ કરે. એટલા જ માટે શિવ ભગવાન ભૂતોજો સરદાર ભૂતોજી ટોલી ક્યાં રહેતો હોય? તો કે સ્મશાનમાં રહેતો હોય, ગળે સર્પની માળા હોય અને અને કંઠે વિષ ધારણ કરેલું હોય. આ શિવ ભગવાન જે છે એ શિવ ભગવાને વધ પસંદ કર્યો છે, શુદ્ધ પસંદ કરેલો નથી. તો મેક્સિમમ શિવના મેળાઓ વધ પક્ષમાં રચાય. સમજાઈ ગયું? હવે એ વદ લાવો. કઈ વદ છે? મહા મહિનો અને એની વદ, એને એ વદની તેરસ એટલે મહાવદ તેરસ. શિવરાત્રી થશે. શું થશે? શિવરાત્રી. હવે એ શિવરાત્રીના દિવસે જુનાગઢના પ્રાંગણમાં ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન થાય. હવે આ મેળો જે છે આ મેળાનું આકર્ષણનું કેન્દ્ર શું છે? આ મેળાનું આકર્ષણનું કેન્દ્ર ત્યાંના દિગંબર સાધુઓ છે. પાછો પ્રશ્ન થયો કે સાહેબ દિગંબર અને પૈગંબર આવું તો અમે બે પંથો ભણ્યા હતા, એ પંથો સાથે સંકળાયેલું નથી. દિગંબર એટલે શું? દિશારૂપી વસ્ત્ર ધારણ જે કરે છે એને આપણે દિગંબર કહીએ છીએ. ઉપજ સમાસ દિશારૂપી વસ્ત્ર ધારણ કરનાર. ઓકે, તો એ દિગંબર સાધુઓ જે છે જેટલા પણ બાવાઓ છે બધા જ બાવાઓ અહીંયા આવી ઉભા રહી જાય છે. ક્યાંથી આવે છે એ જ ખબર નથી પડતી, કારણ કે એ જુનાગઢની ગિરિમાળામાં બાજુમાં આવેલા ગીર જે ગીરની ટેકરીઓ છે ત્યાં અસંખ્ય એટલે કે ઘણા બધા એવા 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 બાવાઓ સાધુઓ જે છે સાધુઓ રહેતા હોય છે અને એ સાધુઓ અચાનક જ તે અહીંયા ઉમટી પડે છે. હવે સાધુઓ જે છે ક્યાંથી આવે છે ખબર નથી પડતી. સાધુ બાવાઓ નાચતા નાચતા કલા કરતું દેખાડતા 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 આગળ સવર્ણરેખા નદી જે છે એ સવર્ણરેખા નદીના કિનારે ભવનાથની તળેટી છે ત્યાં મેળાનું આયોજન થશે. ત્યાં બધા એકઠા થાય છે. અંતે શું થાય છે? તો કે અંતે બધા જ સાધુઓ જે છે એ મૃગી કુંડમાં નાવા માટે જશે. કયા કુંડમાં નાવા માટે જશે? મૃગી કુંડમાં સ્નાન માટે જશે. સાહેબ જ્યારે મૃગી કુંડમાં સ્નાન કરે છે ત્યારે અંદર જેટલા પીડા હોય છે એમાંથી એક બહાર નથી નીકળતા. અને એવું કહેવાય છે કે સાક્ષાત શિવ ભગવાન જે છે એ શિવ ભગવાન આ સાનિધ્યમાં આવેલા જોવા મળે છે. 400ની સંખ્યા થઈ ગઈ હતી. કેટલાની સંખ્યા થઈ ગઈ હતી? 400ની. 400 જેટલા છોકરાઓ જોડાઈ ગયા હતા. પાછા 9 જણા જે છે એ ફટ લઈને વયા ગયા હતા. કાંઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. જેટલા જોડાતા જાય છો બધાનું વેલકમ કરું છું. અને એક વખત મને સમય આપો, હું પ્રયત્ન કરું તમે કોઈ દિવસ મેળાઓ ભણ્યાનું હોય એવી રીતના હું તમને મેળાઓ ભણાવવાનો પ્રયત્ન કરું. ચાલો તો આગળ વધીએ આપણે. ઓકે, યાદ રાખજો મહાવદ તેરસ જુનાગઢ ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદીમાં નદીના કિનારે ભવનાથના સાનિધ્યમાં મેળાનું આયોજન થાય. ગુજરાત સરકારે શું કીધું છે? તો કાને કીધું છે મિની કુંભ, અંદાજિત 10 દિવસ સુધી ચાલે છે. તમે કહેશો સાહેબ થોડીક વાર એમ કહેશો મહાવદ તેરસ, થોડીક વાર એમ કહેશો 10. સાહેબ સાતમ આઠમના મેળાનું આયોજન થાય એ સાતમ અને આઠમને દિવસે જ થાય? ના, પેલા ચકડોળ લાગી ગયા હોય છે યાદ કરો, પછી પણ ચકડોળ હોય છે. સમજાણું? તો મેળો તો લંબાતો હોય છે પણ એનું મુખ્ય મહત્વ ક્યારે હોય? તો કે એ મુખ્ય મહત્વ મહાવદ તેરસને દિવસે હોય. ક્યારે હોય છે? મહાવદ તેરસને દિવસે હોય. ચાલો મને આન્સર આપો કે આ ભવનાથના શિવરાત્રિના મેળામાં શું કયા વાજિંત્રો વાગે છે? ચલો ફટાફટ આન્સર આપો. ચલો ફટાફટ આન્સર આપો કે કયા કયા વાજિંત્ર ભવનાથની તળેટીમાં શિવરાત્રિના મેળામાં વાગે છે.
કસો વાંધો નહીં, કસો ના વહી તો થશે, ડિસલાઇક તો કરવા દે, કરવા દેવાનું એ લોકોને કરવા દેવાનું, મને એ ડિસલાઇક થી મતલબ નથી, મને તમારી લાઇક થી મતલબ છે સાહેબ. 600 લાઇક નાની વાત છે, એ 99% કરતા પણ આપણો રેશિયો મોટો નીકળે છે. દુદંબી વાગે, ડમરૂ વાગે, શંખ વાગે, આ તો વાગે જ છે, બીજું કઈ વાગે છે? યસ, તુંગી અને તુરી વાગશે. શું વાગશે? તુંગી અને તુરી. યસ યસ યસ, બધાના બધાના હવે સાચા આન્સર આવ્યા. શું વાગશે? તુંગી અને તુરી. શું વાગશે? તુંગી અને તુરી. પાછા શું થયા? તો કે વાજિંત્ર થયા. તો વાજિંત્ર પાછા, વાજિંત્ર ઉપરથી પણ ઘણા બધા પ્રશ્ન થાય. આજે આપણે વારસો છે ને આમ ફરી 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 ફરીને ભણવો છે, ઘણું બધું શીખવાડી દેવું છે તમને, માત્ર મેળા નહીં. આ લેક્ચર છે ને તમને લાઈફ ટાઈમ કામ લાગવો જોઈએ. જ્યારે પણ તમે એક્ઝામ દેવા જશો ને એની પહેલા તમે 1.5 ની સ્પીડે, 2 ની સ્પીડે ફટાફટ જોઈને જઈજો, ઘણું આમાં નીકળશે. વાજિંત્ર હોય ને, વાજિંત્ર એટલે કે જે જે વાજિંત્ર છે, એ વાજિંત્રના મુખ્ય આપણે 4 પ્રકારો પાડીએ. ઘનગતવાદ્ય, તંતુવાદ્ય, ઘનવાદ્ય અને સુશિરવાદ્ય. જેને આપણે ફૂંક મારીને વગાડીએ એને આપણે શું કહીએ છીએ? સુશિર. બરાબર, પીપુડી છે એ શું છે? સુશિર છે. મુરલી શું છે? તો કે સુશિર છે. બરાબર, આ શું છે બધું? શંખ વાગે છે, તો કે સુશિર છે. પછી ઘનવાદ્ય, કે બે ઘન ટકરાવાના કારણે વાગતા વાદ્યને આપણે કહીએ છીએ ઘનવાદ્ય. ચુંબક 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 ચુંબક, એ જે મંજીરા વગાડે એ મંજીરા શું છે? ઘનવાદ્ય છે. ઝાલર વગાડે, ઝાલર શું છે? ઘનવાદ્ય છે. હવે અન્વદવાદ્ય, આ શું છે વળી? તો કે આ વાદ્ય જે છે એ કોઈ પણ એક વસ્તુ પર ચામડું મઢેલું હોય એને આપણે કહીએ. હવે આના પછી એક્ઝામ્પલ તમારી પાસે છે જ તે. ડફ કયો, ડફલી કયો, ડાકલું કયો, ડાકલી કયો, તબલા કયો, બરાબર, આ બધું કેમ આવશે? અન્વદવાદ્યમાં આવશે. પછી તો કે ત્યાંથી આગળ વધો. હવે આવ્યું કયું વાદ્ય? તંતુવાદ્ય. કે તંતુ એટલે કે નાનકડો તાંતણો હોય અને એ તાંતણાને ટાઈટ બાંધેલો હોય અને એને સ્પર્શ કરવાથી એને, મારી પાસે અહીંયા છે ને બીજા રૂમમાં, નગર હું તમને વગાડીને દેખાડે, તો એ તંતુ, એ જે છે તંતુને વગાડવાથી એમાંથી જે અવાજ પેદા થાય છે એના કારણે એ જે છે ને આપણે શું કહીએ છીએ? તંતુવાદ્ય કહીએ. ગિટાર છે, સિતાર છે, તંબુરો છે, આ બધું શેમાં આવશે? તો કે તંતુવાદ્યમાં આવશે. બરાબર છે, તંતુવાદ્યમાં આવ્યું. પછી કયું વાયદું? એક 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 વાદ્ય બાકી રહ્યું. કયું આવ્યું? અન્વદવાદ્ય આવી ગયું, ઘનવાદ્ય આવી ગયું, તંતુવાદ્ય આવી, બધા આવી ગયા બધા. તો ચારે ચાર પ્રકારના વાદ્યો જે છે એ ચારે ચાર પ્રકારના વાદ્યો આવી ગયા છે. એક જ મિનિટ, મારી પેન ખોવાઈ ગઈ. ઓકે, સરસ, ચાલો સરસ ચાલો. તો તમે તમે મને આન્સર આપો ત્યાં સુધીમાં હું ગોતી લઉં. આ રે, મળી ગઈ. ચલો આગળ વધીએ. તમને વગાડતા આવડે, બહુ સારું કહેવાય. ચાલો, ડફલી વાલે ડફલી બજા. યસ, તો આ મેળો આખે આખો સમજાયો મેં તમને. મહાવદ 13ને દિવસે મેળાનું આયોજન થાય. મેળાને 2 થી 3, જો તમે ક્લાસરીની તૈયારી કરો છો, મેળાને કેટલા પ્રશ્ન પૂછવાના? 2 થી 3 પ્રશ્ન તે પૂછવાના છે. હું કહી દઉં તે પહેલા તે મેળાને પૂછો, એ મેળો કઈ જગ્યાએ થાવ છો, મતલબ કે સ્થળ શું છે તમારું? એટલે કે છે, જો સાહેબ ભવનાથની તળેટીમાં હું રચાવું છું, જુનાગઢ ખાતે રચાવું છું, ગરવા ગિરનારના સાનિધ્યમાં એના પ્રાંગણમાં મારું આયોજન થાય છે. બીજું, એ મેળા ક્યારે રચાસતું, એટલે કે તારી તિથિ શું છે? જો સાહેબ આમ જો તો 10 દિવસ સુધી રચાવું છું, પરંતુ આમ આમ સાચા મેળાની વાત કરીએ તો મહાવદ 13, બરાબર, મહાવદ 13 ના દિવસે. પછી પ્રશ્ન પૂછો ને, એ મેળા તારી વિશેષતા શું છે? બસ આ 3 માં તમને બધા જવાબ મળી જશે. પછી એ એની વિશેષતા કહે છે કે સાધુઓનો સૌથી મોટો મેળો છું, સાધુઓનું પિયર તરીકે આ ઓળખાય છે, અને એમાં આ આ કુંડમાં નાવાનું મહત્વ છે, મૃગી કુંડમાં છે એટલે સ્નાન કરીએ છીએ, ભવ્ય મેળાનું આયોજન થાય છે, ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદી આવેલી છે, એ નદીના સાનિધ્યમાં રચાય છે, ગુજરાત સરકારે આને મિની કુંભ કીધો છે, આ બધી મારી વિશેષતાઓ છે. સમજાઈ ગઈ આ બધી વાત? યસ, યાદ રાખજો. આજ મેળો, આજ મેળા એટલે કે જુનાગઢની તે બાજુમાંથી સુભદ્રાનું હરણ થાય છે. અને કોણ હરણ કરે છે? તો કે સુભદ્રાનું હરણ અર્જુન કરે છે. અને એ ભૃતુહરિની ગુફા છે, એ ભૃતુહરિનું સાનિધ્ય છે, ત્યાં નજીકમાંથી અર્જુન સુભદ્રાનું હરણ કરે કૃષ્ણ ભગવાનના કહેવાથી. નકર તો પાડી દે ને, કૃષ્ણ ભગવાન તો પાડી દે કે નહીં? સંત, હા, સંતવાણીનું પણ આયોજન થાય, બહુ મોટા પાયે આયોજન થાય. ઓકે, તો ચલો એક વખત મેળો વાંચી દઉં. મહાવદ 13 ના દિવસે જુનાગઢ એટલે કે ગિરનારની તળેટીમાં આ મેળાનું આયોજન થાય છે. ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથના મંદિરમાં મેળાનું આયોજન થાય. 10 દિવસ સુધી ચાલે છે. મુખ્ય તિથિ શું છે? તો કે મહાવદ 13 છે. શું છે? મહાવદ 13 છે. ઓકે, હજારો સંખ્યામાં અઘોરી બાવાઓ ભેગા થાય છે, એટલા જ માટે શું કહીએ છીએ આપણે? સાધુઓનું પિયર. પરંપરાગત ધાર્મિક ઉત્સવો, સૌથી વધારે ઉત્સવો ભગવાન શિવના ઉજવવામાં આવે. આખા આખા ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોમાં સૌથી વધુ ઉત્સવો કયા? ભગવાન
ભગવાન ના ઉજવે પૂછાય તો યાદ રાખજો શિવ બાબા, કોના? શિવ બાબા, કે જેની પૂજા લિંગ સ્વરૂપે થાય. કેના સ્વરૂપે થાય? લિંગ સ્વરૂપે થાય. આપણે એક અલગ મેળો જોશું કે જેમાં કુંતા માતાએ પણ એક લિંગ જે છે એ લિંગની સ્થાપના કરેલી હતી, અને પાંચ પાંડવોની લિંગ એટલે કે છ પ્લસ બીજી ચાર એટલે દસ લિંગો ક્યાંક જોવા મળશે, આપણે જોશું આગળ જતા. બરાબર, તો એ લિંગ જે છે એ લિંગનું પૂજન થાય છે. આમ જોઈએ ને તો જુનાગઢ નવ દેવતાઓ અને ચોર્યાસી સિદ્ધોની યૌવનથી મતલબ કે પવિત્ર કરેલી એક ભૂમિ છે. કેટલા? ચોર્યાસી સિદ્ધોની યોનિની પવિત્ર કરેલી ભૂમિ અને નવે નવ દેવતાઓ જે છે નવે નવ દેવતાઓની પવિત્ર કરેલી ભૂમિ, કે જેમાં ગોરખનાથની વાત કરીએ કે પછી મત્સ્યેન્દ્રનાથ કે જેની ઉપરથી એક નદીનું નામ પડ્યું મચ્છુ નદી, મત્સ્ય અને મત્સ્યના નામ ઉપરથી શું નદીનું નામ પડેલું છે? નદીનું નામ પડેલું છે મચ્છુ. તો એ મત્સ્યેન્દ્રનાથ, જલંધરનાથ, ગોરખનાથ, તો નવે નવ નાથોની પવિત્ર કરેલી ભૂમિ. હવે મહા મહિનાની શિવરાત્રી આવે અને એ મધ્યરાત્રિએ શિવરાત્રીમાં ભગવાન શિવની આરાધના થાય. યાદ રાખજો કે શિવની આરતી ક્યારે? તો કે મધ્યરાત્રિએ થશે. પછી તો કે અહીંયા આવેલી ગુફાઓ જે છે એ ગુફાઓ જોવા જેવી છે. ત્યાં લોકો જતા હોય છે કે ભૃતુહરિની ગુફા છે, પ્રશ્ન પૂછાઈ ગયો ભૃતુહરિની ગુફા ક્યાં આવેલી છે, પ્રશ્ન પૂછાઈ ગયો મુચકુંદની ગુફા ક્યાં આવેલી છે, બરાબર, પ્રશ્ન પૂછાઈ ગયો ગુરુદત્તની ગુફા ક્યાં આવેલી છે. તો આ બધી ગુફાઓ પણ આપણે યાદ રાખીશું. તો કે મુચકુંદને યાદ રાખીશું, ભૃતુહરિને યાદ રાખીશું, ગુરુ દત્તાત્રેયને યાદ રાખીશું. આ બધી જ ગુફાઓ તમને ક્યાં જોવા મળશે? ભવનાથની એટલે કે જે ગિરનારની તળેટી છે ત્યાં, અને એ તમને જોવા મળશે જુનાગઢ ખાતે. ઓકે, ચાલો થોડોક એવો થાક્યો છું, તમારો પ્રેમ પ્રતિ સાથ જોઈએ તો મને એનર્જી મળશે. થોડીક એવી એનર્જી આપો. ચાલો ઓકે, ચાલો મળી ગયો, ઘણું બધું મળી ગયું. હવે જો કદાચ તમે નહીં સાંભળ્યું હોય એવું હું તમને એક ડિટેલ આપવા જાઉં છું. સ્કંદ પુરાણ, તમને ખબર છે બધા જ પુરાણોમાં સ્કંદ પુરાણનું મહત્વ બહુ છે. એક બીજું પુરાણ છે જેનું નામ છે ગરુડ પુરાણ, એનું પણ મહત્વ બહુ છે. હવે આ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ આવેલું છે કે શિવ પાર્વતી જે છે ને એ રથમાં જતા હતા. કેમાં જતા હતા? રથમાં. યાદ રાખજો વાતને, રથમાં જતા હતા અને પાર્વતીજીનું એક દિવ્ય ઘરેણું જે છે એ ઘરેણું ત્યાંથી પડ્યું, અને એ પૈડું કઈ જગ્યાએ? તો કે આ જુનાગઢ ખાતે, ગિરનાર ખાતે. અને એટલા જ માટે આને વસ્ત્રાપૂત ક્ષેત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. કયા ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ? વસ્ત્રાપૂત ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. આ બધા જ ક્વેશ્ચન મેં ક્યાં કરાઈ નાખ્યા? તો કે સ્પેશિયલ ક્લાસમાં જયારે હું ક્વેશ્ચન આન્સર કરાવું છું ત્યારે કરાઈ નાખ્યા છે, અને લગભગના આન્સર સાચા હતા. ઓકે, ચાલો, ખૂબ જ મજા આવે છે. ઓકે, બસ આ એમ એક વખત તો કયો તમારે જેવું કોઈ નહીં તો આગળ વધવું, બરાબર, એવું કહેતું રહેવું. ચાલો તો હું તમને કંઈક દેખાડું. બસ, ચાલો, તો આ શું છે? આ શું છે? હું નથી અહીંયા જોવાનું છે. હવે જે તમને દેખાડું છું આ તો બધી વાત કરી લીધી આપણે. આ બરાબર, આ કુંડ જે છે એ કુંડ મુરબી કુંડમાં સ્નાન કરે છે બધા જ જે અલગારી સાધુઓ જે છે દિશારૂપી વસ્ત્ર ધારણ કરે દિગંબર સાધુઓમાં સ્નાન કરે છે, એક બહાર નથી નીકળતા, આવું જોવા મળે છે. ઓકે, બરાબર. અને દશનામ અખાડા જે છે એ દશનામ અખાડાની બહુ મોટી એવી એક શોભાયાત્રા નીકળે છે. આને આપણે શું કહીએ છીએ? નાગા સાધુની રવાડી. શું કહીએ છીએ? રવાડી. કે હાથમાં, એમના હાથમાં તલવાર હોય, એમના હાથમાં લાકડીઓ હોય, કલાકૃતુ બતાવતા સંતો જે છે, અને આખા શરીરે શું લગાડેલી હોય? તો કે આખા શરીરે રાખ લગાડેલી હોય, અને એ લોકો પોતાની અલગારી મોજમાં નીકળે આપણને એવા જોવા મળે. હવે પ્રશ્ન પૂછાય તમને કે આ મેળામાં કોની શોભાયાત્રા, પાલખીમાં કોણ બિરાજમાન હોય છે? પાલખીમાં કોણ બિરાજમાન હોય છે? તમને તરત એમ થાય કે ભાઈ શિવ ભગવાન જ હોય ને, શિવનો મેળો છે. યાદ રાખજો, શિવ ભગવાન નહીં આવે, ગુરુ દત્તાત્રેય મહારાજ આવશે. કોણ આવશે? ગુરુ દત્તાત્રેય મહારાજ. હવે પાછું ગુરુ દત્તાત્રેય મહારાજ વિશે છે સમજી લઈએ કે દત્ત ઋષિ અને એમના પત્ની અંશોયાજી. અંશોયા અને દત્ત, અંશોયા પ્લસ દત્ત ઇઝ ઇક્વલ ટુ ગુરુ દત્તાત્રેય. ગુરુ દત્તાત્રેય મહારાજનો જન્મ ક્યાં થયો? તો કે દત્ત અને અંશોયાને ત્યાં, દત્તના પુત્ર હોવાના કારણે. સોરી, એક જ મિનિટ, અત્રી દત્ત નહીં આવે, અહીંયા આવશે અત્રી. અત્રી અને અંશોયા, અત્રી અને અંશોયાને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ હતું દત્ત. અત્રીના પુત્ર હોવાના કારણે નામ થયું દત્તાત્રેય. શું થયા? દત્તાત્રેય. જોજો મારી મિસ્ટેક થઈ ગઈ, અહીંયા દત્ત નહીં આવે, ઊંધું ક્યાંય કરી નાખતા નહીં. ચલો, અગ્નિ છે, ગાયત્રી છે, સાચી વાત છે. ગુરુ દત્તાત્રેય મહારાજની પાલખી નીકળે. યસ, ચલો, તો સંખ્યા ઘટવી ન જોઈએ સાહેબ. હું સંખ્યા ઘટશે તો મને નહીં મજા આવે, અને મને નહીં મજા તમને નહીં મજા આવે. પછી તો કે ગુજરાતમાં એક 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 બીજા પ્રાકૃતિકના ખોળામાં એક બીજી વસ્તુનું આયોજન થાય છે, અને એ શું છે? તો કે ગિરનારની લીલી પરિક્રમા. કઈ પરિક્રમા?
ગિરનારની લીલી પરિક્રમા ક્યાંથી ચાલુ થાય છે? આવી રીતના ફરતા 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 આખા ગિરનારની ફરતે ફરતે ફરવાનું છે. ચલો આપણે કંઈક અલગ રીતના જોવાનો પ્રયત્ન કરીએ ગિરનારને. તમારે જોવું જ છે, મારે તમને દેખાડવું જ છે, બરાબર. એક જ મિનિટ પૂરતી રાહ જોજો, કંઈક આપણે અલગ રીતના ગિરનારને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, આ છે પૃથ્વી, આ પૃથ્વીનો ગ્લોબ છે, પૃથ્વીનો દડો તમને જોવા મળે છે, એમાં આવ્યો છે ગિરનાર. એ બાગડતા 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 કરતા આપણે ઘૂસી ગયા ક્યાં? તો કે ગિરનારમાં ઘૂસી ગયા, જો બરાબર. હવે આ ગિરનાર તમને જોવા મળ્યો, આ ગિરનારમાં ગિરનારની ફરતે 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 36 કિલોમીટરનું અંતર કાપવાનું. કેટલા કિલોમીટરનું અંતર કાપવાનું? 36 કિલોમીટરનું અંતર કાપવાનું. પ્રકૃતિ સાથે સંકળાયેલી, પ્રકૃતિમાં ખોળામાં રચાતી એક ભવ્યથી ભવ્ય એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે એવો ગિરનાર, અને ગિરનારની ફરતે ફરવામાં આવે છે. હવે જે ગિરનાર નથી ગયા, આમ જોયું તો એવું કહેવાય છે કે દામોકુંડ જે નથી નાયા, જે ગિરનાર નથી ગયા એનો એળે ગયો અવતાર, તો એળે તો જવો જોઈએ નહીં સાહેબ, બરાબર. આ આ એના 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 મુખ્ય સ્થળો જે છે એ મુખ્ય સ્થળો તમને જોવા મળશે, કે જેમાં તમને ગુરુ દત્તાત્રેયનું થાનક જોવા મળશે, પછી અંબાજી જે છે, કાળકા છે, ગુરુ દત્તાત્રેય છે, ગોરખનાથ છે, આ બધી ટૂંકો તમને જોવા મળશે. જો બીજી વાત જોવા જેવી વાત છે, અહીં જોજો, હું જ્યાં હાથ ફેરવું છું ત્યાં તમે જો ઓમ બને છે. જોજો શું બને છે, ઓમ બને છે, કુદરતી રીતના ઓમ બને છે. જો કોઈ ન દેખાણો હોય તેમ કયો સાહેબ નથી દેખાણો મને, કુદરતી રીતના ઓમ બનતો આમાં જોવા મળે છે. છે ને કઈક અલગ? જૈન મંદિરો, યસ, છે ને કઈક અલગ જ છે, બરાબર. તો આવી વસ્તુઓ જ્યારે તમે જોશો ને ત્યારે તમને ખબર પડશે, કઈક અલગ રીતના જોવાનો પ્રયત્ન કરશો તો તમને સમજાશે, બાકી સમજાવવાનું નથી. તો એવી ગિરનારની પરિક્રમાનું, લીલી પરિક્રમાનું આયોજન થાય છે, આ આપણે યાદ રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો તો ત્યાંથી આગળ વધીએ, અને હવે આગળ આવી અને આપણે એક મેળો ભણીએ, અને એ મેળો પણ તમને બહુ ગમે છે. ગીત ગાઓ, ગીત ઉપરથી કહી દો મને કે માધવપુર નો માંડવો જાદવ કુળની જાન, પરણે રાણી રુકમણી ત્યાં વરદુલા ભગવાન, વરદુલા ભગવાન, માધવપુર નો માંડવો જાદવ કુળની જાન, પરણે રાણી રુકમણી ત્યાં વરદુલા ભગવાન, વરદુલા ભગવાન. બધાના આન્સર સાચા છે, અને એ મેળો છે પ્રેમનો મેળો, જેને આપણે માધવપુરનો મેળો કહીએ છીએ. કેનો મેળો કહીએ છીએ? માધવપુરનો મેળો કહીએ છીએ. ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન થાય છે, અને યાદ રાખજો મધુવતી નામની નદી છે, અને એ મધુવતી નામની નદીના કિનારે એક નાનકડું એવું શહેર આવેલું છે જેનું નામ છે માધવપુર, એક ગામ સમાન જ છે, અને એ માધવપુર ખાતે આ મેળાનું આયોજન થાય છે. પ્રશ્નાધ્યોગ સાહેબ ક્યારે રચાય? તો કે ચૈત્ર મહિનો આવે, અને એ ચૈત્ર મહિનાની નોમ, એ નોમ થી લઈને તેરસ પાછો શબ્દ આવ્યો સાહેબ ચૈત્ર નોમ. ક્યાંક સાંભળેલું છે ચૈત્ર સુદ નોમ નો મતલબ થાય રામનવમી. રામનવમી થી લઈને તેરસ સુધી કેટલા દિવસ સુધી? 5 દિવસ સુધી આ મેળાનું આયોજન થાય. કેટલા દિવસ સુધી? 5 દિવસ સુધી આ મેળાનું આયોજન થાય છે, બરાબર. સ્થળ શું છે? મેં તમને કીધું તું પહેલા શું પૂછવાનું, ક્યાં ક્યારે, હવે ક્યારે તો કહી દીધું, હવે કહેવાનું ક્યાં? તો કે સાહેબ સ્થળ માધવપુર છે. કયા જિલ્લામાં? તો કે પોરબંદર જિલ્લામાં. હવે સ્થળ પાછું માધવપુર પોરબંદર, ઓકે, પણ કઈ જગ્યાએ? માધવપુરમાં. ચો તો માધવપુરમાં માધવરાયના મંદિરમાં. કેના મંદિરમાં? માધવરાયના મંદિરમાં આ મેળાનું આયોજન થાય છે. હવે આ માધવરાયનું મંદિર કઈ શૈલીમાં બન્યું? ચાલુક્ય શૈલીમાં 14th થી 15th સદીમાં બનેલું છે. પછી શું થાય છે કે પછી પાછું નવું મંદિર જે છે એ 17th સદીમાં ત્યાંના જે એક સ્થાનિક રાજા હોય છે રાજા બનાવે છે. યાદ રાખજો આટલી વાત. આ મંદિરની વાત થઈ ગઈ, મંદિરના પ્રાંગણમાં રચાતા મેળાની વાત થઈ ગઈ. હવે આપણે સ્ટોરી તરફ આગળ વધીએ કે તમે જો ભારતનો મેપ જોતા હોય, અને એ ભારતના મેપમાં, કેના મેપમાં? ભારતના મેપમાં સૌથી છેલ્લે આવેલું રાજ્ય કયો? મને આન્સર આપીને કયો. ભારતનું સૌથી પૂર્વનું છેલ્લું રાજ્ય કયું છે? ભારતનું સૌથી પૂર્વનું છેલ્લું રાજ્ય જેને આપણે કહીએ છીએ અરુણાચલ પ્રદેશ. કયું પ્રદેશ? અરુણાચલ પ્રદેશ. 7 બોન માં સૌથી મોટી બોન કાંડ? તો કે અરુણા બોન. કઈ બોન? અરુણા બોન. અરુણાચલ પ્રદેશ જે છે એ અરુણાચલ પ્રદેશ એટલે કે ત્યારનો વિદર્ભ ક્ષેત્ર. કયો ક્ષેત્ર? વિદર્ભ ક્ષેત્ર. અને એ વિદર્ભ ક્ષેત્રમાં એક રાજા હતો, અને એ રાજા જે છે એ રાજાને ત્યાં એક પુત્ર હતો જેનું નામ હતું રૂકમી, અને પુત્રી હતી જેનું નામ હતું રૂકમણી.
પુત્રનું નામ શું હતું? રૂકમી. અને પુત્રીનું નામ શું હતું? તો કે રૂકમણી. હવે આ રૂકમણી છે ને મનોમન કોને વરી ગયા હતા? પહેલેથી ને તે શ્રી કૃષ્ણ ભગવાનને વરી ગયા હતા કે વરું તો સાગર ને બાકી કોઈને નહીં, તમારી સાથે જ વિવાહ કરું, બાકી કોઈની સાથે નહીં. તો આ અરુણાચલ પ્રદેશનો વિસ્તાર છે ન્યા મિસ્મી કમ્યુનિટી. કઈ કમ્યુનિટી? મિસ્મી. મીરી મિસ્મી અબર અને ડાફલાની ટેકરીઓ ત્યાં આવેલી છે. ન્યા મિસ્મી કમ્યુનિટીમાં એક રાજા જે છે, અને એ રાજાનું નામ ચાલો ફટાફટ જણાવો. રાજાનું નામ શું છે? ભીષ્માક નામનો રાજા. કેવો રાજા છે? ભીષ્માક. એને ત્યાં એક પુત્રી હતી. પુત્રીનું નામ શું છે? તો કે રૂકમણી અથવા તો રૂક્ષમણી. અને બીજી પુત્રી પુત્ર છે એનું નામ શું છે? રૂકમી. હવે જોજો, આ રૂકમી થોડોક આડો અવળો હતો. હવે ખબર પડી કે બેનને કૃષ્ણ સાથે વિવાહ કરવા છે, એના મિત્ર સાથે વિવાહ કરાવવા માંગતી હતી. અને રૂકમણીએ તો પત્ર લખી દીધો કાળિયા ઠાકરને કે વરું તો તમને વરું, બાકી કોઈને નહીં. પાય વિલગી અંતડી, સિરુ લઈશું સ્કંદ છતાંય, કટરાય હત શું બલિરાવ કંતરે શું. આગળ વધે છે અને આગળ જઈ અને રૂકમણીના કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ કટક લઈને જાય છે અને રૂકમણીને ત્યાંથી લઈ આવે છે, પગાડીને લઈ આવે છે. પણ રૂકમણીના કહેવાથી યાદ રાખજો, અને રૂકમણીના કહેવાથી લઈ આવે છે માધવપુર ખાતે લગ્ન કરે છે. અને એ લગ્નના કારણે જ તે એ પ્રેમનું પ્રતીક એટલા માટે છે, કારણ કે શ્રીકૃષ્ણ અને રૂકમણીના વિવાહ અહીંયા થયા હતા. સમજાઈ ગયું શિશુપાલ? યસ, સાચી વાત છે. અને નાનો મેળો નથી સાહેબ, ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન થાય, કઈક અલગ જ રીતના થતું આ આ મેળાનું આયોજન છે. યાદ રાખજો, આપણે કૃષ્ણ સંવાદ પણ સમજવો છે, કૃષ્ણ ભગવાન કઈ રીતના છે એ પણ તમને સમજાવીશ. મેં તમને કીધું કે વિદર્ભનો એક રાજા, રાજાનું નામ છે ભીષ્માક, અને એની રાજકુમારી એનું નામ છે રૂક્ષમણી અથવા તો રૂકમણી. શિવરાત્રિના મેળામાં એમનું અપહરણ થાય છે. કોણ લઈ જાય છે? તો કે શ્રી કૃષ્ણ ભગવાન લઈ જાય છે. હવે આ મેળામાં કઈ રીતના હોય છે? તો ગોપાલજીનું ફૂલેકું નીકળે. શું નીકળે? ફૂલેકું. 3 દિવસ સુધી ફૂલેકું સતત ફરે છે, આખા ગામમાં ફરે છે. ચૈત્ર સુદ 9 થી 3 દિવસ સુધી સાંજે ડેઈલી ફૂલેકું નીકળતું હોય છે. પછી તો કે જાનનું આગમન થાય, જેવી રીતના જાન જોડાય એવી જ રીતના જાનનું આગમન ચૈત્ર સુદ 12ને દિવસે થાય. અને રાજા, જે રાજા પરિવાર છે એ રાજા પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવે મંદિરે. કળછા સમુદાય જે છે એ કળછા સમુદાય ઘોડેસવારો હોય છે, એ ઘોડેસવારો કળછા સમુદાયનું સામયું થાય. વર અને કન્યા જે છે એ વર અને કન્યાના ફટાણાઓ ગીત ગવાય, લગ્ન ગીતોનું આયોજન થાય, ફટાણા ગવાય, લગ્ન ગીતો બને. કે વન રાતે વનમાં એ મીંઢોળ જા જા, એ મીંઢોળ પરણીને એ બનવા બાળ કુંવારા, એ હું તમને પૂછું મારા એ વિરારે ફલાણા ભાઈ, આટલા તે લાડ તમને કોને લડાવ્યા, પિતાએ લડાવ્યા ને માતાએ લડાવ્યા. આવા બધા ગીતો જે છે એ ગીતોનું આયોજન થાય. ખાલી હું તમને સમજાવું છું તો તમને આટલી મજા આવે છે, એક જ સેકન્ડ પૂરતી વિચાર લ્યો કે જો તમે મેળામાં જાઓ તમને કેવી મજા આવે. બસ સાહેબ, મારે તમને તમને એવું થઈ જવું છે બધા મેળે જવું છે, મારે ફરવું છે એક વખત બસ. અને એ જો સાર્થક થઈ જાય તો આજનો લેક્ચર સાર્થક થઈ ગયો. તો હવે શું થઈ ગયું? સામયું થઈ ગયું. વર પક્ષ અને કન્યા પક્ષના ગીતો જે છે એ ગીતો ગવાણા. અને તો કે હવે આગળ વધીએ ત્યાંથી. હવે મંદિરે ધજા ચડી ગઈ છે, સાંજે લાકડાનો રથ બને, અને એ લાકડાના રથમાં ભગવાન અને માતાજીની બંનેની શોભાયાત્રા નીકળે છે. ખાલી રથમાં પહેલા તો ભગવાન જ હોય છે, શોભાયાત્રા નીકળે. પછી શું? તો કે સામેની પક્ષે જે ઓલી કેને કે રૂકમણીજી જે છે એ રૂકમણીને એમાં બેસાડવામાં આવે લાકડાના રથમાં. પછી તો કે લક્ષ્મી મઠ, લક્ષ્મણ મઠ છે, લક્ષ્મણ મઠ ખાતે જઈ અને ત્યાં વિવાહ થાય છે. અને વિવાહ પછી તો કે રથમાં ભગવાન અને રૂકમણી જે છે, રૂકમણીનું હામયું ક્યાં આવે? તો કે રૂમઝુમ ઠમુ રૂમઝુમ ઠમુ રૂમઝુમ ઠમુ રૂમઝુમ ઠમુ કરતું ઘૂસી જાય માધવરાયના મંદિરમાં. અને અંતે ભવ્યથી ભવ્ય મેળાનું અહીંયા સમાપ્તિ, એટલે કે પૂર્ણ વિરામ લાગે. યાદ રાખજો, ત્યારે પણ આખો દિવસ આ ખતમ થઈ ગયું છતાં પણ આખો દિવસ સુધી મેળો જે છે મેળો લંબાતો હોય, બીજે દિવસે પણ મેળો લંબાતો હોય, બહુ વિશાળ બહુ મોટો એવો એક મેળો છે. ઓકે, થેન્ક યુ સો મચ. ચાલો, કચ્છ નામ એરુ કડછા સમુદાય. હા, તો ચાલો તો હું તમને કહી દઉં, બધું સમજાઈ દઉં. જો આર્યું બરાબર, આર્યું મેં જે તમને સમજાવ્યું છે. રૂકમણીજીને કૃષ્ણ ભગવાન ઉપાડી ગયા. અને જો કંથારણ મે જાઈએ જાઈ કે, હા જો હા હા કૃષ્ણ ભગવાન જે છે કૃષ્ણ ભગવાન અને પાછળ જો પાછળ બધી
જે સ્ત્રીઓ છે ના પાડે છે, રેવા દો રેવા દો, પણ રૂકમણીને ઉપાડીને ભગવાન જે છે ભગવાન શ્રી કૃષ્ણ લઈ ગયા. તો ચાલો વિશેષતા. વિદર્ભના રાજા ભીષ્માગની પુત્રી રાજકુમારી રૂકમણી સાથે વિવાહ થાય, શિવરાત્રિના મેળા દિવસે અપહરણ થાય, ગોપાલજીનું ભૂલેકું નીકળે ચૈત્ર સુદ નોમથી ત્રણ દિવસ સાંજે, જાનનું આગમન થાય ચૈત્ર સુદ બારસના દિવસે, રાજ પરિવાર દ્વારા ધજા લેવામાં આવે, કડછા સમુદાય દ્વારા ઘોડા સવાર થઈ એનું સામયું થાય, વર અને કન્યા જે છે વર અને કન્યાના ગીતો રચાય, પછી મંદિરને ધજા ચડે, સાંજે લાકડાના રથમાં શોભાયાત્રા નીકળે, રૂકમણી મઠ ખાતે, રૂકમણી આવશે લક્ષ્મણી નહીં આવે, રૂકમણી મઠ ખાતે વિવાહ સર્જાશે, અને અંતે રથમાં ભગવાન અને રૂકમણીજી બેસી અને અંતે ક્યાં આવશે તો કે મંદિરમાં આવશે. ઓકે, નો માને ને, સવાલ જ નથી સાહેબ, કૃષ્ણ ભગવાનને હા પડી પછી માને, નો જ માને ને. ચાલો તો આગળ વધીએ, ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ મેળો જે છે એ મેળો તમને સમજાવવાનો પ્રયત્ન કરું, અને એ મેળો કયો છે તો કે શામળાજીના મેળે રે રણજણિયું રે પે જણિયું વાગે. હા, ખબર પડી ગઈ કયો મેળો છે, શામળાજીનો મેળો. કેનો મેળો છે? શામળાજીનો મેળો. જો ઉપરથી એક ફોટો ખેંચાયેલો છે અને એ ફોટા ઉપર તમને ખબર પડી જાય કેટલું મસ્ત રીતના મંદિર જે છે મંદિર બનાવવામાં આવ્યું છે. આજના મંદિરની જેમ નથી, બહુ જૂનું મંદિર છે, પણ છતાં પણ મંદિર કેટલું મસ્ત બનેલું છે. પ્રશ્ન પૂછો બધા, શામળાજીને પહેલો પ્રશ્ન પૂછો કે ક્યાં રચાય છે, એટલે કે સાહેબ અરવલ્લી જિલ્લામાં. કયા જિલ્લામાં? અરવલ્લી જિલ્લામાં. ઓકે, ચાલો એક જ મિનિટ આને હું હટાવી દઉં. ચાલો, ક્યારે રચા, ક્યાં ક્યાં રચાશ તો કે અરવલ્લી જિલ્લામાં. પ્રશ્ન નંબર બે, ક્યારે રચાશ તો કે દેવ ઉઠી અગિયારસ થી શરૂ કરી માક્ષર વધ એકમ સુધી. પ્રશ્ન પાછો છે સાહેબ, દેવ ઉઠી અગિયારસ એટલે શું? દેવ ઉઠી અગિયારસ એટલે કાર્તિકી મહિનાની, કાર્તિકી મહિનાની અગિયારસ, જેને આપણે દેવ ઉઠી, જયારે દેવ ઉઠે બરાબર, દેવ પોઢી, દેવ ઉઠી, તો દેવ ઉઠી અગિયારસ જે છે, દેવ ઉઠી અગિયારસ થી શરૂ કરી અગિયારસ થી પૂનમ સુધી પાંચ દિવસ આ થયા બરાબર. પછી તો કે બીજા જે આ શુદ્ધ પક્ષ છે, પછી વધ પક્ષ હશે, કાર્તક નો વધ પક્ષ એટલે પંદર દિવસ બીજા, પંદર આ પંદર થયા અને આ પાંચ થયા, વીસ થયા, વીસ અને માક્ષર વધ એકમ નો એક દિવસ એટલે ટોટલ કેટલા થયા? એકવીસ. બોલો હા, હા સાહેબની જેમ હા. તો એકવીસ જેટલા દિવસો થયા, એકવીસ દિવસ સુધી મેળાનું આયોજન, એકવીસ દિવસ સુધી લંબાય છે મેળો. હવે શું કામ રચાતો હશે ને ક્યાં રચાય આપણે જોઈ લઈએ. ગુજરાત અને રાજસ્થાનની સરહદ, આમ જોઈએ તો અરવલ્લીનો ભાગ છે. મેસુ અને પિંગળા નામની બે નદીઓ છે. હવે એ બંને નદીઓ જે જગ્યાએ ભેગી થાય, ઘણા બધા સ્થાપત્યો છે ત્યાં, નાગધરો જોવા મળશે ત્યાં, આપણે હરિશ્ચંદ્રનું મંદિર જોવા મળશે, હરિશ્ચંદ્રની ચોરી જોવા મળશે, આ બધું જોવા મળશે ત્યાં આપણને. તો એ મેસુ અને પિંગળા નદીનો સંગમ થાય છે ત્યાં ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન. શું છે ત્યાં? ત્યાં છે ચતુર્ભુજ ગદાધારી ભગવાન વિષ્ણુની પ્રતિમા. પ્રશ્ન થાય કે કોણ છે ત્યાં? કૃષ્ણ ભગવાન છે? નહીં, વિષ્ણુ ભગવાન છે. યસ યસ યસ, વિષ્ણુ ભગવાન છે. હવે પ્રશ્ન થયો સાહેબ કે આ વિષ્ણુ ભગવાન કયા સંપ્રદાયમાં આવ્યા? હિન્દુમાં આપણે મુખ્ય ત્રણ સંપ્રદાય પાડીએ છીએ, એક છે શૈવ ધર્મી, એક છે જૈન ધર્મી, અને એક જે છે ત્રીજા જેને આપણે કહીએ છીએ, યાદ કરો કૃષ્ણ ભગવાન સાથે સંકળાયેલો ત્રીજો કયો કયો આવશે, કે જેના 156 જેટલા તીર્થો છે અને 156 માંથી ત્રણ પવિત્ર તીર્થો છે. ચલો કયો, ફટાફટ જવાબ આપો, કયો આવશે, કયો સંપ્રદાય આવશે? એક છે વૈષ્ણવ, કહી દીધો મેં. ચાલો, તો વૈષ્ણવ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાયનું એક મંદિર છે. ઘણી બધી સ્ટોરી છે આની પાછળ, આપણે સમજીશું કે તીર્થક્ષેત્ર ગદાધરપુરી તરીકે પણ ઓળખાય છે. એનું મુખ્ય કારણ તો કે એ ભગવાન વિષ્ણુના હાથમાં ગદા છે, એટલા માટે ગદા હાથમાં હોવાના કારણે એ ક્ષેત્રને ગદાધરપુરી ક્ષેત્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને આદિવાસી લોકો શ્રદ્ધાથી એને કાળિયા બાપજીના નામે ઓળખે છે. કયા નામે ઓળખે છે? કાળિયા બાપજીના નામે ઓળખે છે. ચલો, ઘણાની કેપેસિટી પૂતી ગઈ, ઘણા બધાની કેપેસિટી, લગભગ 60 જેટલા છોકરાની કેપેસિટી ખતમ થઈ ગઈ, પણ છતાં 330ની કેપેસિટી અત્યારે અકબંધ છે. જોઈએ હવે તમારી પણ કેપેસિટી કેવડી રહે. હું તો બોલવાનો જ છું, હું તો સમજાવવાનો જ છું, હું તો ભણાવવાનો જ છું. લાઈવ ભણશો તો મને મજા વધુ આવશે, રેકોર્ડેડ પછી જોશો તો એટલી બધી મજા મને નહીં આવે, કારણ કે તમે મારું લાઈવ નથી જોયો અને હું શ્રાપ આપી દઈશ. ચલો, અરવલ્લી જિલ્લામાં મેસુ અને પિંગળા નદીના સંગમ સ્થાને ચતુર્ભુજ ગદાધારી વિષ્ણુની પ્રતિમા છે શામળાજી ખાતે, ત્યાં આ મેળાનું આયોજન થાય છે. વૈષ્ણવ સંપ્રદાયનું આ એક બહુ મોટું એવું તીર્થ છે. ગુજરાતના મુખ્ય ત્રણ તીર્થોમાં એક તમને જોવા મળશે ડાકોરના ઠાકોર, પછી બીજા જે છે એ આપણને જોવા મળશે રણછોડરાય એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર દ્વારિકા જગત મંદિર, અને ત્રીજું જે છે એ ત્રીજું શામળાજી ખાતે વિષ્ણુની પ્રતિમા. પ્રશ્ન પૂછાય ત્રણેયમાંથી સૌથી મોટી પ્રતિમા ક્યાં છે? તો શામળાજી ખાતે છે, યાદ રાખજો.
તીર્થ ક્ષેત્ર ગદાધરપુરી તરીકે એટલા માટે ઓળખાય છે કારણ કે શ્યામ વર્ણ વિષ્ણુની મૂર્તિ હાથમાં ગદા છે, એટલા માટે એને આપણે કહીએ છીએ ગદાધરપુરી. ડન છે, આટલું કમ્પ્લીટ. ત્યાંથી આગળ વધીએ. આદિવાસી શું કે છે? કાળિયા બાપજી કે છે. શું કે છે? કાળિયા બાપજી કે છે. ચલો ત્યાંથી આગળ વધીએ અને હવે સ્ટોરી તરફ આગળ વધીએ. બને છે શું? એક આદિવાસી છે ને, એ આદિવાસી ખેતી કરતો હોય છે અને અચાનક જ તેના હળમાં કંઈક ખૂંચાય છે, અંદર ખોદે છે તો ત્યાંથી એક મૂર્તિ પ્રગટ થાય છે. યાદ રાખજો, સીતાજી પણ આવી જ રીતના જન્મે છે એવું કહેવાય છે, બરાબર. એ સીતાજી જે છે એ સીત એટલે કે જે 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 હળની આગળની અણી છે એમાંથી એક ઘડો નીકળતો ને એ ખીરની બધી વાત તમને ખ્યાલ છે, એટલે એને શું કહેવાય છે? સીતા. અને એટલે કીધું છે ને કે આ ભૌમ, આ ધરા, આ ધરણીની એવી એક તાકાત છે કે હળ વાવોને નીકળે સીતા અને મહાભારત વાવોને નીકળે ગીતા. તો હવે શું થાય છે કે એ જેવો હળ વાવ હળ હાંકતો હોય છે અને એમાંથી શામળાજીની મૂર્તિ નીકળે છે, બરાબર. નીકળી ગઈ મેસવો અને પિંગળા નદીના કિનારે. આજે આજે એક નાગધરો આવેલો છે, ત્યાં હરિશ્ચંદ્રનું મંદિર પણ આવેલું છે, રણછોડરાયની દેરી પણ આવેલું છે, કળશી માતાનું મંદિર પણ આવેલું છે. આ બધા બીજા સ્થાપત્યો છે, યાદ રાખજો. હવે સંવંત અનુસાર વ્યા જઈએ. સંવંત ઈસવીસન સંવંત 1828માં શામળાજી ઉપર એક આક્રમણ થાય છે, એક મુસ્લિમ આક્રમણ થાય છે. અને બને છે શું કે ઈડરના રાજા અને અન્ય જે ત્યાંના ઠાકોરો હોય છે એ વીરતાપૂર્વક લડે છે. બાકા ચાકી બોલી છે, બાઇટકો બોલો, મારો મારો મારો, ધડ વગરના માથા, માથા વગરને ધડ, હુઈટ વગરના હાથી, હાથી વગરની હુઈટ. બાજે છે કોણ કોણ? તો કે ઓલું આક્રમણ જીવ એ, અને મંદિરને બચાવવા માટે કોણ? તો કે ઈડરના રાજા અને અન્ય વીર ઠાકોરો જે છે. મંદિરને નષ્ટ કરવા માટે કુદ્રષ્ટિ પાડે લોકો કોણ? તો કે મુસ્લિમ લોકોની કુદ્રષ્ટિ પડે છે. કોના પર? તો કે શામળાજીના મંદિર પર. જેવા એ ત્યાં જાય છે અને ત્યાં એ મંદિર મંદિરને તોડવાનો પ્રયત્ન કરીએ છે, ત્યાં એક ગરુડજી આવેલું છે, વિષ્ણુનું તમને ખબર છે વાહન ગરુડ છે. તો એ ગરુડ છે એ ગરુડ ઉપર ઘા થાય છે અને ગરુડજીનું નાક છુંદાય છે. જેવું નાક છુંદાય એટલે અંદરથી નીકળે છે ભમરા. શું નીકળે છે? ભમરા. અને એ ભમરા જે છે એ ભમરા બધા જ જેટલા પણ અસુરો હતા બધાને ઝંખવા લાગે છે, ડંખવા લાગે છે. અને એવું કહેવાય છે કે ત્યાંથી એ મુસ્લિમ સૈન્ય ભાગી જાય છે. અને હવે આ મૂર્તિને બચાવવા માટે ઠાકુરો અને રાજપૂતોએ ત્યાં કરારૂજ નામનું એક તળાવ છે, એ તળાવમાં એ મૂર્તિને પધરાવી દીધી. પછી શું થાય? તો કે મૂર્તિ પધરાવી દીધી છે, ધીમે 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 એ તળાવ જે છે તળાવ ભરાઈ જાય છે, એક આદિવાસી હળ હાંકતો હોય છે અને અચાનક જ તે ન્યાસુ નીકળે છે, મૂર્તિ નીકળે છે. અને પછી એ જ મૂર્તિ જે છે એ ઈસવીસન 1860માં શામળાજીના મંદિરની મૂર્તિ જે છે એની ભવ્યથી ભવ્ય રીતના એની આગતા સ્વાગતા સાથે પાછી મંદિર જે છે એ મંદિરમાં રાખવામાં આવે છે. આ એક સરસ એવી એક સુંદર એવી એક સ્ટોરી છે. ઓકે, ચાલો 700+ લાઈકો થઈ ગઈ છે. ચાલો, એ તો તમારો પ્રેમ છે, બાકી કાંઈ છે નહીં. જો 700 સામે 7 છે પણ મને કેનાથી મતલબ છે? 700થી મતલબ છે. 700 જગ્યાએ 70 હોત ને, 70-20 લાઈકો તોય મને કંઈ વાંધો છે નહીં, મને તમારાથી મતલબ છે. ચાલો તો આગળ વધીએ અને હવે જોઈ લઈએ. એક આદિવાસી વ્યક્તિ જે છે એ ખેતી કરતો હોય છે. સંવંત 1828માં શામળાજી પર આક્રમણ થાય, ઈડરના રાજા અન્ય ઠાકોરો વીરતાપૂર્વક લડે છે, મંદિર નષ્ટ કરવા સૈનિકો મંદિરમાં ઘૂસે, ગરુડજીનું નાક છુંદાય, ભમરાઓ નીકળે, રાજપૂત અને ઠાકોરો મૂર્તિ બચાવવા માટે કરારૂજ નામના તળાવમાં મૂર્તિને પધરાવે, તળાવમાં હળ ચલાવતા એક આદિવાસીને મૂર્તિ મળે અને ઈસવીસન 1860માં શામળાજી ભગવાનની ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવે. એનો ગેટ પણ એટલો ભવ્ય છે, જો આનો ગેટ છે કે જેમાં તમને સાઈડમાં બહુ મોટા મોટા હાથી જોવા મળે છે. અને હાથી તો અત્યારે ચર્ચામાં, તમને ખબર છે કેને? હા, કે કેરળના લોકોએ જે છે એ ક્રૂરતાથી એ હાથી જે છે એ હાથીને મારી નાખ્યો જે પ્રેગ્નન્ટ હતો. તો એ એવું તો ન થવું જોઈએ. ચલો, આ મેળા સાથે સંકળાયેલી બીજી વાતો, તો આ મેળામાં રણજણિયો અને પેજણિયો જેવા વાજિંત્રો વાગે છે અને એટલા જ માટે ગીત પણ છે ને કે શામળાજીના મેળે રે રણજણિયું રે પેજણિયું વાગે, શામળાજીના મેળે રણજણિયું રે પેજણિયું વાગે. તો એ ક્યાં વાગે? શામળાજીના મેળે વાગે, યાદ રાખજો. હાલને છોડી રમી લઈએ, હાલને છોડી રમી રહીએ, રણજણિયું રે પેજણિયું વાગે. પૂછાયેલો પ્રશ્ન છે, પૂછાય તો યાદ રાખવાનું છે. હવે સમજો આખી વાત. આદિવાસી લોકો છે ને ખેતી સારી થાય ને એના માટે બાધા રાખતા હોય છે, અને પાક મળે એ પાક જે છે એ મેળા વખતે પોતાના દેવ કાળિયા બાપજીને માનતા પૂરી કરી અને ત્યાં ધરતા હોય છે. ચાલો, તો આટલું થયું, હજી આગળ જઈએ. હવે આદિવાસી લોકો વધુ ભેગા થયા, કેટલા ભેગા થયા? વધુ લોકો ભેગા થયા.
હવે જ્યારે વધુ લોકો ભેગા થશે એટલે એક વસ્તુ કોમન જ હોય, વધુ જ્યારે લોકો ભેગા થાય આદિવાસી કમ્યુનિટીમાં ખાસ કરીને તો એક વસ્તુ કોમન જ હોય અને એ શું છે તો કે સ્વયંવર. શું હોય? સ્વયંવર, મતલબ કે લગ્ન પસંદગીની વિધિ ફાઇનલ બની જવાની. ગુજરાતમાં બે કાંસકીઓ ફેમસ છે, એક શિલાદિત્ય સાતમાના સમય દરમિયાન કાકુ વાણીઓ લઈ આવ્યો હતો એ, અને એક કાંસકી જે છે એ અહીંયાની કાંસકીઓ કહેવાય છે. કે કાંસકી આપવામાં આવે અને સામેવાળો જો એનાથી માથું ઓળી દે તો આપણો ઘા જે છે એ ઘા હરખો લાગ્યો છે, બાકી ઘા તો ઘા નકર થોથા હે જ, બીજી જગ્યાએ ક્યાંક ટ્રાય કરવાની. બરાબર, તો એવી કાંસકી ફેમસ છે. ઘણા બધા અસંખ્ય માત્રામાં આદિવાસીઓ ભેગા થયા હોય છે અને એકબીજાને પસંદ કરે, જો પસંદ આવી જાય તો સાઈડમાં સાહેબ એમની નાનકડી એવી સાયકલ જે જેની જે સવલતો હોય એમાં બેહાડીને સીધા ઘર લઈ જાય, કોઈ જાતનું રોવાનું કાંઈ કકડાટ બકડાટ કાંઈ કરવાનું નહીં, સીધા લગ્ન કરીને ઘરે. સમજાણો? તો કેટલો સિમ્પલ, કેટલો સરળ. એટલે જ તે મને આ કોમ ખૂબ ગમે, રંગ મિજાજી કોમ છે. આદિવાસી નૃત્ય થાય છે અને આ આદિવાસી નૃત્ય છે ને એ પુષ્કર ચંદ્ર વાકરે નવો હલકો નામના આ પુસ્તક જે છે એ પુસ્તકમાં હોલકો આવશે. નવો હોલકો નામના પુસ્તકમાં એ બધા જ નૃત્યોનું વર્ણન કરેલું છે. એક એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. યાદ રાખજો, અલ્લાઉદ્દીન ખિલજી જે છે એ અલ્લાઉદ્દીન ખિલજીના લશ્કરને અલ્લાઉદ્દીન ખિલજીના લશ્કર જે છે એ લશ્કરના મોલવી, અને એ મોલવીનું નામ છે નવ ગજાપીર, અને એ નવ ગજાપીર જે છે એ પણ તમને અહીંયા જોવા મળશે. નવ ગજાપીરની દરગાહ પણ તમને અહીંયા જોવા મળશે. તો બધું પૂછાઈ શકે, નાગધરો પૂછાઈ શકે, હરિશ્ચંદ્રની ચોરી પૂછાઈ શકે. બરાબર, પછી પૂછાઈ શકે રણછોડરાયનું મંદિર, એક આપણે જોયું હતું ડાકોરમાં, એક અહીંયા પણ છે. પછી આપણે વિષ્ણુ તો યાદ રાખવાના જ છે, નવ ગજાપીર પણ યાદ રાખવાના જ છે, મેસવોબંધ યાદ રાખવાનું છે, શ્યામ સરોવર યાદ રાખવાનું છે, શ્યામરાજીનો મેળો ગુજરાતનો સૌથી લાંબો મેળો યાદ રાખવાનો છે, શ્યામરાજીના મેળામાં રણઝણિયું પેઝણિયું વાગે યાદ રાખવાનું છે, અને આ શ્યામરાજીના મેળાને આદિવાસીનો મેળો પણ કહેવાય છે. ક્લિયર? કમ્પ્લીટ છે? કમ્પ્લેટ છે? બોલો હા. હા બોલો તો આગળ વધી, નકર નહીં. ઘણા બધા મેળાઓ કરાવ્યા છે, ઘણા બધા મેળાઓ આપણે કરાવ્યા છે. ચલો, ત્યારે જે મેળાની તમે આતુરતાથી રાહ જુઓ છો એવા મેળાની મેળા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એક જ મિનિટ પૂરતું આજે મેં લખ્યું છે ને એના પર તમે ધ્યાન આપી દો. હું એક જ સેકન્ડમાં, એક જ મિનિટમાં આવ્યો છું. આમ ગયો નામ આવ્યો. તરણેતરનો મેળો. બસ મજા આવે છે ને એ જ કરવાનું છે. ના નીલમબેન, હું તો આવી ગયો છું પાછો, તમારે બ્રેક જોતી હોય તો લઈ લો, હું આવી ગયો છું પાછો. ચલો, તમે જો તમે મોબાઈલ લઈને પણ ગમ્યા જઈ શકશો બધા, હું મોબાઈલ લઈને ગમ્યા જઈ શકીશ નહીં. બરાબર, મારે લેપટોપ તો ક્યાંય ફેરવાતું નથી એટલે તમે સમજી શકો. ચલો, તો તરણેતરના મેળાની વાત કરીએ. કે તરણેતરનો મેળો, કે જેને આપણે કહીએ છીએ ગુજરાતનો સૌથી મોટો લોકમેળો. જો યાદ રાખજો, ગુજરાતનો સૌથી મોટો લોકમેળો એટલે તરણેતરનો મેળો, ગુજરાતનો સૌથી મોટો મેળો એટલે વૌઠાનો મેળો, ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો એટલે એને આપણે કહીએ છીએ કયો મેળો, શામળાજીનો મેળો, ગુજરાતનો કુંભ એટલે ભાડભૂતનો મેળો, ગુજરાતનો મિની કુંભ જેને આપણે કહીએ છીએ ભવનાથનો મેળો. એમ પૂછાય કે ગુજરાતનો પુષ્કર એટલે એ પુષ્કર એટલે કાર્તિયોગનો મેળો. કેનો મેળો? કાર્તિયોગનો મેળો. બરાબર, મિની પુષ્કર તો કચ્છ ખાતે ભરાય, ધ્રાંગ કચ્છ, કચ્છ જે છે એ કચ્છમાં બંદરા ખાતે ભરાતો મેળો. તો આવા બધા પ્રશ્નો પૂછાઈ શકે. તો તરણેતરના મેળામાં પહેલો જ પ્રશ્ન પૂછો તરણેતરને, અને એ પ્રશ્ન કયો છે કે સ્થળ શું છે. તો સ્થળ તરત તરણેતર કહેવાનું છે કે સુરેન્દ્રનગર જિલ્લો છે અને એનો થાનગઢ વિસ્તાર, અને એમાં એક ગામ આવેલું છે જેનું નામ છે તરણેતર. હવે તરણેતર ગામ પાછળની એક સ્ટોરી છે કે શિવનું ત્રીજું નેત્ર છે ને, એ શિવના ત્રીજા નેત્ર ઉપરથી આનું નામ પડ્યું છે તરણેતર.
હકીકતમાં ત્રીજું નેત્ર એટલે ત્રિનેત્ર, શું થશે? ત્રિનેત્ર, અને આ જ ત્રિનેત્રમાંથી શું થઈ ગયું? અપ્રભ્રંશ થઈને અંતે થઈ ગયું તરણેતર. શું થઈ ગયું? તરણેતર, કે શિવ ભગવાનનું ત્રીજું નેત્ર એટલે ત્રીજું નેત્ર, ત્રણ નેત્ર, ત્રિનેત્ર, ઉપરથી થઈ ગયું તરણેતર નામનું ગામ. કઈ જગ્યાએ આવેલું છે? થાનગઢ સુરેન્દ્રનગર નામના જિલ્લામાં, જેને આપણે પાંચાળ ભૂમકા પણ કહીએ છીએ. ચલો ત્યાંથી આગળ વધીએ. જો આમાં સમજવા જેવી વાત છે, ભાદરવા મહિનાની ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ, ઘણી જગ્યાએ ચોથ, પાંચમ, છઠ કીધું છે, ઘણી જગ્યાએ ત્રીજ, ચોથ, પાંચમ કીધું. હું કહું છું તમને, ત્રિનેત્રેશ્વર મહાદેવના પ્રાંગણમાં આ મેળાનું આયોજન થાય છે. હવે તિથિ આવી ગઈ ભાદરવા સુદ ત્રીજ, ચોથ, પાંચમ. જો તમે એમ કહેશો સાહેબ ખોટું ભણાવે છે કે શું, અમે તો ચોથ, પાંચમ, છઠ બધી જગ્યાએ વાંચ્યું છે, જો મને આટલા મેળા ભણાવતા આવડે છે તો હું ખોટું તો નહીં જ કહેતો હોય લગભગ, બરાબર. ચોથ, પાંચમ અને છઠ તમારી વાત સાવ સાચી છે, કાંઈ ખોટી છે નહીં, પણ એ મેળાનું આયોજન ત્રીજથી થયેલું છે. ક્યારથી થયેલું છે? ત્રીજથી. ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ આવી રીતના મેળાનું આયોજન પહેલેથી થતું આપણને જોવા મળે. આ મેં ઓથેન્ટિક પુસ્તકો જે વાંચ્યા છે, જોરાવરસિંહ જાદવની બુકો વાંચી છે, એમાં પણ આનું વર્ણન આપણને આવી રીતના જોવા મળે. કઈ કમ્યુનિટીનો સૌથી મોટો મેળો છે? તો કોળી. ચાલો, એક કમ્યુનિટીનું નામ આવ્યું અને એ કમ્યુનિટી છે કોળી. એક કમ્યુનિટી પહેલા ભણી ગયા, જે કમ્યુનિટીનું નામ હતું આદિવાસી, બરાબર. આદિવાસી, બરાબર. બે કમ્યુનિટી થઈ. પ્રશ્ન પૂછાય, ગુજરાતની રંગીલી કોમ તો આદિવાસી. પ્રશ્ન પૂછાય, સૌરાષ્ટ્રની રંગીલી કોમ એટલે કોળી. સૌથી વધુ કોળી કમ્યુનિટી ત્યાં રહે છે, બરાબર. હા, તો એ જ કોળી કમ્યુનિટીનો સૌથી મોટો મેળો છે. હવે આ મેળામાં અલગ અલગ ઘણું બધું થાય છે, મારી રીતના સમજાવવાનો પ્રયત્ન કરું, હું મારી રીતના સમજાવ્યું. જો પહેલા તો સ્કંદ પુરાણ છે અને વિષ્ણુ પુરાણ, આ સ્કંદ પુરાણ અને વિષ્ણુ પુરાણ બંનેમાં આનું વર્ણન છે. એવી રીતના કંઈક છે, મેળાનું વર્ણન નથી પણ એવું કંઈક વર્ણન છે કે સ્કંદ પુરાણમાં કીધું છે કે વિષ્ણુ ભગવાન છે ને, એ શિવને રીઝવવા માટે, કોને રીઝવવા માટે? ભગવાન ભોળાનાથને રીઝવવા માટે એક હવન કર્યો, અને એ હવનમાં 1008 કમળનો યજ્ઞ હતો. આમ જોયું તો 1008 કમળનો યજ્ઞ ડેઈલી કરતા ને પછી જમતા એવું હતું, પણ ભગવાન શિવને રીઝવવા માટે અહીંયા આ જે ક્ષેત્ર છે, ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર નજીકના ક્ષેત્રમાં 1008 કમળનો યજ્ઞ કર્યો, જેમાં છેલ્લું કમળ મળતું નથી. ભગવાને એમની ભક્તિ ચકાસવા માટે કમળ હંતર દીધું, કોઈ કારણોસર મળતું નથી. અને શું કરે છે કે વિષ્ણુ ભગવાન પોતાનું માથું ઉતારી અને એ નાખી દે છે. ક્યાં નાખી દે છે? એ આહુત આપી દે છે. કેમ આપી દે છે? તો કે એ જે યજ્ઞ છે એમાં. અરે, એટલા માટે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને એમને પાછા સજીવન કરે છે. એવી રીતના આ એક સ્ટોરી છે. બીજી એક સ્ટોરી એવી પણ કંઈક છે, ભગવાન વિષ્ણુની વાત કરી, તો હવે વાત કરી અર્જુનને. અર્જુન જે છે ને, એ અર્જુનને પણ શિવ ભગવાનની સાધના કરી પછી જ તે જમવાનું એક પ્રણ હતું. હવે જ્યારે અર્જુન મત્સ્યવેદ કરવા માટે જાય છે અને એ મત્સ્યવેદ કરે છે, એ મત્સ્યવેદમાં તમને ખબર છે, લાવો ફોટો તમને દેખાડું, કે મત્સ્યવેદ એટલે કે દ્રૌપદીજી જે છે, એ દ્રૌપદીનો સ્વયંવરનું આયોજન થયું હોય છે અને એ દ્રૌપદીના સ્વયંવરમાં અજ્ઞાતવાસમાં નીકળેલા આ અર્જુન જે છે, એ અર્જુન ઋષિ વેશે ત્યાં જાય છે, બરાબર. બધા પોતાની રીતના પ્રયત્ન કરે છે પણ કોઈનાથી માછલી ટકાતી નથી, કારણ કે અઘરું હતું ને, માછલી સીધી ટાંકવાની હોય તો ડાબા હાથનો ખેલ હતો, પરંતુ એને પાણીની પ્રતિમામાં જોઈ અને પછી પ્રતિબિંબમાં જોઈ અને પછી એને ટાંકવાની હતી, અઘરું હતું. પણ અર્જુન માટે તો અઘરું નહોતું, કારણ જો તમને ચોખ્ખું કહેવાય છે, તૈયારી કરતા હોય એ લોકો માટે અર્જુન બેસ્ટ છે, યાદ રાખવાની. હા, વાસુકીની નગરી, વાસુકીની ભૂમિ કહેવાય ને, સાચી વાત છે. જો ચોખ્ખું કહેવાય છે કે નિશાન કેવું હોવું જોઈએ, નિશાન ચૂક માપ, કદાચ નિશાન ચૂકાઈ જાય તો માપ છે, પણ નહીં માપ નીચું નિશાન. હંમેશા અર્જુનનું નિશાન કેવું હતું? તો કે એને એ પોપટની આંખ જ દેખાતી હતી, એ જ દેખાતી હતી, અને અહીંયા તો એને એક માછલી બાજુમાં હવેલી આ માછલીની આંખ ટાંકવાની હતી, એના માટે તો ઈઝી હતું. ધનુષની ફણસ ચડાવે છે, ટંકાર ધડેડેડેડેડેડેડેડ કરીને તણકાર કરે છે, માથે બાણ તીર ચડાવી અને એક જ તીર ચોડે, પેલા તે તીરે આંખમાંથી હોરે હોહરી આંખમાંથી એ પોતાનું બાણ તીર જે છે એ તીર કાઢી નાખે. હવે જોજો, સમજજો, તીર માર્યું, તીર મારવાના કારણે માછલી મૃત્યુ પામી. દ્રૌપદી તો મળી, દ્રૌપદી મળતા જ તે શું કહે છે, કુંતા કહે છે, પાંચો ભાઈમાં વેચી લ્યો એટલે દ્રૌપદી પાંચાળી બને, બરાબર. હવે આ આંખ જે છે એ આંખ લઈ અને ભગવાન શિવ પાસે જાય છે અને શિવને એ આંખ જે છે એ આંખ ધરે છે, એ માછલીને ધરે છે, મારથી ભૂલ થઈ ગઈ છે આ, મને માફ કરશો. અને ભગવાન શિવ એ આંખ છે એ આંખને ત્રીજા નેત્ર તરીકે, બ્રહ્મ નેત્ર તરીકે પોતાના લલાટમાં ધારણ કરી લે છે અને એટલા જ માટે આને ત્રિનેત્ર કીધા. શું કીધા? ત્રિનેત્ર કીધા, અથવા તો તરણેત્ર કીધા. સમજાઈ ગયું? તો આટલું યાદ રાખવાનું છે. બે થઈ ગઈ. હવે કામદેવની પત્ની રતિ છે એનો પણ એક ઇતિહાસ અહીંયા સંકળાયેલો છે, જે તમને સ્ટોરી આપે એ સ્ટોરી તમારે લખવાની છે.
આગળ વધી. હવે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે ને, એની ફરતે ફરતે પાંચ ઋષિઓ ભેગા થયા, એમાં ઔદિત્ય અને બરાબર ગાવી બધા પાંચે પાંચ ઋષિઓ ભેગા થયા, એટલે તે પાંચાળ કીધું. પાંચે પાંચ ઋષિઓ ભેગા થયા અને તપ કર્યું ગંગા નદીને અવતરવા માટે. ગંગા નદીને ત્યાં બોલાવી બરાબર, અને ગંગાજીએ પ્રગટ થવું પડ્યું એટલા જ માટે ત્યાં આવેલા જે ત્રણ કુંડો છે, શિવકુંડ, વિષ્ણુકુંડ અને બ્રહ્મકુંડ, ત્રણેય કુંડમાં સ્નાનનું મહત્વ છે, નાવાનું મહત્વ છે. અને નાવાનું ક્યારે હોય? તો કે પાંચમને દિવસે. આ પાંચમ એટલે કઈ? તો કે ઋષિ પાંચમ. ઋષિ પાંચમ એટલે કઈ? સામા પાંચમ. શું કરવાનું? તો કે ત્રણ વાર નાવાનું. કેટલી વાર નાવાનું? ત્રણ વાર નાવાનું. શું થાય આનાથી? તો કે આખા વર્ષ દરમિયાન ભૂલથી થયેલા પાપો છે એ દૂર થાય. સમજાય ગયું? ભૂલથી થયેલા પાપો દૂર થાય. યાદ રાખજો, હાથે કરીને કોકની ઉપર ગાડી ચડાવી દીધી હોય તો એ દૂર થતા નથી. ભૂલથી કોઈ પાપ થઈ ગયા હોય તો દૂર થઈ જાય. ઓકે, બહેનો કરે આવું, બહેનો પાપ નહીં, બહેનો શું કરે? બહેનો પશ્ચાતાપ કરે. આપણને તો સીધી ખબર છે કે ભાઈ આપણી નિહણી સીધી સીધી યમલોકમાં જાય પછી શું કઈ કરવાની છે, બરાબર? એવું હોતું નથી. તો પશ્ચાતાપ કરી લેવો કે હા પસ્તાવ, વિપુલ જળનું સ્વર્ગથી ઉતરી પડ્યું પાપી, એમાં ટૂંકી દઈ પુણ્યશાળી બને છે. સ્કંદ પુરાણમાં વિષ્ણુ ભગવાને શિવને રીઝવવા માટે હવન કરેલ, જેમાં 1008 કમળની આહુતિ આપવાની હતી. કોઈ કારણોસર છેલ્લું કમળ મળતું નથી, પોતાનું મસ્તક ઉતારી દઈ દે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના ફરતે કુંડમાં પાંચ ઋષિઓ ભેગા થઈ કોને ઉતરવા કીધું તું? ગંગાજીને. ગંગાજી એવા હતા, પ્રગટ થયા. અર્જુને ધ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીના સ્વયંવરમાં ભાગ લીધો હતો, મત્સ્યવેધ કરી દ્રૌપદીને જીતી હતી અને માછલી કોને? ભગવાન શિવને સમર્પિત કરી હતી. હવે જો, હવે આખી આપણે સ્ટોરી સમજીએ, હવે આપણે સ્ટોરી સમજવાનો પ્રયત્ન કરીએ કઈ રીતના આખું બને છે. પહેલો દિવસ આવશે ત્રીજનો દિવસ. કયો દિવસ આવશે? ત્રીજનો દિવસ. ઓકે, ત્રીજના દિવસે શું થશે? તો કે ત્રીજના દિવસે વહેલી સવારે મહાશિવ, જે ભગવાન શિવ છે એ શિવ ભગવાનની પૂજા થશે અને એ મેળા જે છે એ મેળાને ખુલ્લો મૂકી દેવામાં આવશે. એક વસ્તુ થઈ ગઈ. બીજી વાત ચાલો હું તમને દઈ જ દઉં કે ત્રીજના દિવસે સવારે મહાદેવની પૂજનથી મેળાની શરૂઆત થાય. હવે આવી ચોથ. ચોથે રંગત જામે, યૌવન ખીલે, રાસ ગરબા દુહા છંદ જે છે એની રમઝટ બોલે. મતલબ કે હવે એ મેળો જે છે એ મેળાની સાચી શરૂઆત અહીંયાથી થઈ ગઈ ચોથથી. સમજાઈ ગયું? ચોથથી સાચા મેળાની શરૂઆત થાય, એટલે ચોથ પાંચમ છઠ ઘણી જગ્યાએ લખ્યું હોય. હવે ચોથના દિવસે, આ ચોથ એટલે પાછી ગણેશ ચોથ યાદ રાખવાની. કઈ ચોથ છે? ગણેશ ચોથ, એટલે કે ગણેશ ચતુર્થી, ગણેશ ભગવાન જે છે એમનો જન્મ. તો ચોથને દિવસે રંગત જામે, યૌવન ખીલે, રાસ ગરબા અને દુહા છંદની રમઝટ બોલે. તો આના ઉપરથી આપણે બે વસ્તુ અહીંયા સાઈડમાં અત્યારે લખી દઉં છું અને એક ઈ છે, એક છે રાસડા અને બીજો જે છે એ છે હુડા અને એક છે ગ્રામીણ. આટલા આપણે શબ્દ હમણાં પછી જોઈએ. ચોથ સુધી પહોંચ્યા, હવે પાંચમ આવી. પાંચમના દિવસે શું થશે? ગંગા આરતી થશે. કઈ આરતી થશે? ગંગા આરતી થશે અને પાળિયાદના સંત દ્વારા. કેના સંત દ્વારા? પાળિયાદના સંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને 52 ગજની ધજા જે છે એ ધજા ચડાવવામાં આવશે. યાદ રાખજો એ વાતને પણ. આ ધજા જે છે તુલસી ક્યારા સાથે બાંધી અને પછી ધજા ચડાવવામાં આવે છે. એક જેટ મંદિરની સામે તે તુલસી ક્યારો આવેલો છે, કદાચ જે ગયા હોય એને ખબર હશે, જે નથી ગયા એને નથી ખબર. કાંઈ વાંધો નહીં, જે નથી ગયા એ પછી જવાના છે. 313 થઈ ગયાનો મતલબ એવો છે કે બીજા 10-15 જેટલા ખડ્યા, ખડવા દો, જેટલા ખડે છે એને ખડવા દો. ઓકે, ચલો આગળ વધીએ, આગળ વધીએ. ત્યાંથી આગળ વધી, હવે કહેવાનું છે તુલસી ક્યારા સાથે બાંધે છે. સાંજે તો કે ગંગા, ગંગા જે છે એ ગંગાની આરતી એટલે કે વિદાય આરતી થાય છે. બનેવી બજાર ભરાય. આ મેળામાં શું છે? બનેવી બજાર ભરાય. એવું કહેવાય છે કે બનેવીના પૈસે ખરીદી કરવાની. ત્યારે તે તમારે બનેવીને લૂંટી લેવો હોય ને તો આ બનેવી બજાર. આ પૂછાઈ ગયું એક વખત કે નીચેનામાંથી કયા મેળામાં બનેવી બજાર ભરાય. લ્યો આ કેવા કહેવાય? ઇન બિટવીન લાઇન ક્વેશ્ચન કહેવાય કે આપણે મેળો ભણાતા હોય પણ આટલી ડિટેલમાં ન ગયો હોય જેથી આપણને ન ખબર પડે. હે, આપણને એમ તે બનેવી બજાર ચોય સ આપણને ખબર હ નહીં એમ કરીને આપણે આવતા રહીએ, પણ હવે ખબર પડી ગઈ ક્યાં છે એ, બરાબર. હવે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની વાત કરી કે સોલંકી વંશના સમયમાં આ મંદિર બનેલું. પછી તો કે 19મી સદી આવી, ગાયકવાડ રાજવીએ બનાવ્યું. યાદ રાખજો, લખતરના રાજા રાજા કરણસિંહજીએ ત્યારના સમયમાં 50,000 રૂપિયાનો ખર્ચ કરી અને મંદિરને ભવ્યથી ભવ્ય ઓપ આપી અને છેલ્લે જે મંદિર અત્યારે છે એ મંદિર બનાવ્યું. કોને? કરણસિંહજીએ. યાદ રાખજો, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે તરણેતરના મેળામાં તરણેતરના મંદિરને ભવ્યથી ભવ્ય ઓપ આપી અને કયા રાજવીએ છેલ્લે બનાવેલું છે? તો એ છે કરણસિંહજી. કોણ છે? કરણસિંહજી. ક્યાંના રાજવી હતા એ પણ આપણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ, ત્યાંથી આગળ વધી, મંદિરની ફરતે આવેલા ત્રણ કુંડ. ત્રણે ત્રણ કુંડ ખબર છે, એક છે વિષ્ણુકુંડ, બીજું છે બ્રહ્માકુંડ અને એક છે શિવકુંડ. ત્રિદેવ જે છે ત્રણે ત્રણ દેવ કયા? વિષ્ણુ, બ્રહ્મા અને શિવ. વિષ્ણુ, બ્રહ્મા અને શિવ. ચલો
ઓકે, આ શું કરે? આ પૃથ્વીનું અને સર્જન કરે, પૃથ્વીનું સર્જન કરે, બધી વસ્તુનું સર્જન કરે. આ શું કરે તો કે આમાં જીવ આપે. આ શું કરે તો કે એ પ્રલય સર્જે, અંતે છેલ્લે જેલ ત્રીજું નેત્ર ખુલે અને બધાને તહેશ મહેશ કરી દે. તો ત્રણ કુંડો કયા આવેલા છે એ પણ પ્રશ્ન પૂછાયેલો છે, તો પૂછાય તો યાદ રાખજો આપણું. ચાલો, તો આ તો વાત થઈ ગઈ રાસડાની ને દુહાની, એની વાતો હવે આપણે કરીએ. ઓકે, એની પહેલા આપણે મેળો જોવો છે કે નથી જોવો? એક જ મિનિટ, ચાલો ભલે નહીં આમના. તો જો યાદ રાખવાના છે બે ચાર શબ્દ, એક છે રાસડા, એક છે હુડો અને એક છે ગ્રામીણ ઓલિમ્પિક. રાસડા આમ જોઈએ ને તો આ શબ્દ જે છે એ માઇગ્રન્ટ થઈને આવેલો છે. જ્યારે મથુરા તરફથી ચરવાહા વર્ગ જે છે, નોમાડ્સ આવે છે ગુજરાતમાં, શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે ત્યાંથી આવે છે, રણ મૂકીને રણછોડ થઈ અને ગુજરાતમાં પ્રવેશે છે, તો એની સાથે જે ઓલા ચરવાહા વર્ગ હતા એને પણ સાથે લઈ આવે છે. બરાબર, એ જ્યારે ગાયો ચરાવવા માટે જાય છે, પોતાના હાથમાં રહેલી જે લાકડીઓ છે, લાકડીઓ વડે એ નૃત્ય કરે છે. બરાબર, શ્રી કૃષ્ણ ભગવાને નૃત્ય કરેલું હોવાના કારણે આપણે શું કહીએ છીએ, રાસ, જે લાસ્ય શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? લાસ્ય. બે પ્રકારના મુખ્ય, એક કોઈ લાસ્ય, એક કોઈ તાંડવ. તાંડવ કોણ કરે તો કે શિવ કરે, નટરાજ સ્વરૂપે કરેલું. લાસ્ય કોણ કરે તો કે વિષ્ણુ કરે. વિષ્ણુ એટલે કોણ? મોહિની અટ્ટમ. કયું થયું પહેલું? મોહિની અટ્ટમ. બરાબર, અને હવે જયમાં રાહડા. આ રાહડા સૌરાષ્ટ્રની શાન છે. ક્યાં થાય? તો કે સૌરાષ્ટ્રમાં થાય. કોના દ્વારા થાય? તો ત્યાં આવતા બધા દ્વારા. પણ ખાસ યાદ રાખવાનું છે કે ત્યાંની કોળણ બહેનો દ્વારા. કોના દ્વારા? કોળણ બહેનો દ્વારા. જ્યારે આ મેળો છે ને બે કમ્યુનિટી માટે ખૂબ મહત્વનો, એક છે કોળી અને બીજી જે છે એ છે ભરવાડ. ભરવાડ કમ્યુનિટીના લોકો શું કરે? હુડા કરે. આ હુડો નૃત્ય બહુ અઘરું છે, એમ નામ ન થાય સાહેબ. હે ને, તમારે જો ફેમિલી પેક હોય ને તો તમારથી આ નૃત્ય થાય નહીં. જે કરે એને એ કરવા જોઈએ, તેની મજા છે. બરાબર, હુડામાં શું કરવાનું હોય? તમારે આમ કે આમ કરીને ભ્રૂમ લઈને બેસી જવાનું હોય નીચે. ઓકે, પાછું એ જ તે સ્પીડે તમારે ઊંચું થવાનું, પાછું ઊભું થઈ જવાનું હોય. પેની નીચે અડવી જોઈએ નહીં, માત્ર ને માત્ર પંજા ઉપર થતું નૃત્ય છે. બરાબર, એટલે હળી કરવી નહીં. આપણે એક વખત બે હતા તો બે જઈ પછી બુલડોઝર લાવવું પડે, ઓછું કરતા કે સાહેબ આમ નામ રહી ગયો, લટકાઈ ગયો, ખેંચો ખેંચો, એટલે ઉપરથી પછી ખેંચવું પડે. સમજાઈ ગયું? તો રાહડા અને હુડા જેવા નૃત્ય ક્યાં થાય છે? તરણેતરના મેળામાં. યાદ રાખજો, અહીંયા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે. કેનું આયોજન? ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે. પ્રશ્ન થાય સાહેબ તો ગ્રામીણ ઓલિમ્પિક એટલે કેવો થયો? આને કહેશું આપણે પશ્ચિમ ગ્રામીણ ઓલિમ્પિક. પ્રશ્ન પૂછાય નીચેનામાંથી કયા મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય? 100% કરવાનું તરણેતરના મેળામાં. કયા મેળામાં કરવાનું? તરણેતરના મેળામાં. પૂર્વ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન ક્યાં થાય? ચલો ફટાફટ લખો. દાહોદ ખાતે થાય. ક્યાં થાય? દાહોદ ખાતે થાય. પશ્ચિમનું ક્યાં થાય? તો કે ગ્રામીણ ઓલિમ્પિક તરણેતરના મેળામાં થાય. ડન છે. ઓકે ચાલો, હવે હજી મેળો તમને સમજાવો. કઈક મારે જેટલી ડિટેલ દઉં ને એટલી ઓછી છે, એટલો ભવ્ય મેળો છે. એ તો તમને જોઈને ખબર પડી ગઈ છે સાહેબ, સાચી વાત છે કે આમાં તો જેટલી ડિટેલ આવે છે નકરી આવતી જ જાય છે, આવતી જ જાય છે. ખૂટતું કાંઈ નથી, માત્ર વધતું જાય છે. ચલો હવે એ મેળાનું વર્ણન કરવાનો પ્રયત્ન કરું. જો પહેલા તો સાહેબ, પહેલાના જે લોકો છે ને એ લોકો ભેગા થતા એક સ્થળે એક તિથિ, બરાબર, કોઈ એક તિથિ ભેગા થયા. તરણેતરના મેળામાં યૌવન ખીલવાનું છે, બધા ભેગા થવાના છે. ખાસ કરી જેના વિવાહ નથી થયા, એ વિવાહ નથી થયા એને કહેવાય વર્ણાગ્યો પુરુષ. કેવો પુરુષ? વર્ણાગ્ય પુરુષ. હા, પ્રશ્ન પૂછાણો કે નીચેનામાંથી કયા મેળામાં વર્ણાગ્ય પુરુષો આવે, તો કવિ ન ખબર પડે કે આ વળી હું આવ્યું ન આવ્યું. તો વર્ણાગ્ય પુરુષ એટલે જેનો વિવાહ ન થયો. યાદ રાખવાનું પોપટલાલ. શું યાદ રાખવાનું? પોપટલાલ. હવે પોપટલાલ યાદ રાખો તમને શું યાદ આવે સાહેબ? તરતે તરત યાદ આવે છત્રી. એના હાથમાં શું હોય છે? તો કે છત્રી. અને કદાચ એટલા જ માટે પોપટલાલનો મેળ આવતો નથી. પોપટલાલની એમ કે છત્રી રાખવાથી વિવાહ થઈ જાય. 100% સાચી વાત છે. અહીંયા છત્રી ઉપરથી થતા હોય છે. બરાબર, હાથમાં છત્રી જે છે ને એ છત્રી તરણેતરના મેળાની અનેરી ઓળખ છે. આભલાથી, ટીકાથી, મોતીથી, વલથી, છતારાથી ભરેલી છત્રીઓ જે છે, ભરત ગૂંથેલી છત્રીઓ લઈ અને લોકો નૃત્ય કરે છે. ડન છે, આટલું છે. હવે એમાં લાલ અને પીળા રંગની છત્રી, લાલ અને પીળા રંગનો ફેંટો જેને બાંધ્યો હોય એ વ્યક્તિ વર્ણાગ્યો, એનો મેળ આવ્યો નથી. સમજાણું? એના ઉપરથી ખબર પડી જાય કે આ જણનો મેળ ન થાય. મારો મિસકોલ, મારો તો મારી દીધો મિસકોલ. હવે તો કે હવે સ્ત્રી કઈ રીતના ખબર પડશે? બોનનો મેળ ન થયો કઈ રીતના ખબર પડશે? તો એ બોને સરંગટ તાણ્યો હશે. શું તાણ્યો હશે? સરંગટ. આ પાછો સરંગટ એટલે હું એ ખબર પડી જોઈ. સરંગટનો મતલબ થાય ઘૂમટો. શું તાણ્યો હશે? ઘૂમટો. તો તમે તરત કહેવાના છો સાહેબ આ તો સારું ખોટું કહેવાય કે એ લોકો તો અમારો ફેસ બેસ જોઈ લે, બધું જોઈ લે ને અમને કાંઈ દેખાય નહીં, એ થોડું ગાલતું હશે. તો એવું નથી. તમને ગમે તો તમારે મિસકોલ મારવાનો, ભાઈ અમને ગમે સર,
અને તમને જો ગમે મિસ કોલ માર્યો તો એ પછી એનું મોઢું છે એ દશેરો દેખાડે, આપણને ગમે તો પડવાની હા, નહીતર બોલો ના, ઓકે, ના ના પાડી દેવાની, આવી રીતના કંઈક થતો હોય છે. ઓકે ચાલો, તો આવો મેળો છે, જો હજી સમજો, હજી મજા આવશે તમને, કે મેળામાં માત્ર ને માત્ર લોકો જ નથી આવતા. મેળામાં તો સાહેબ પેલા તો ગાડા હતા, એ ગાડા આખા બંધાય, શું બંધાય, ગાડા, બરોબર. એ ગાડું જે છે એ ગાડું જતું હોય, અને એ ગાડું જે છે એ ગાડું તમને કોણ ખબર છે કોણ ખેંચી જાય, તો કે બે બળદ હોય ને, એ બે બળદ ગાડા ખેંચીને જતા હોય છે. એક મિનિટ પૂરતું વિચારજો, આ બે બળદ છે, બે બળદ ગાડા ખેંચીને જાય છે. હવે સાહેબ આખા બળદને શણગાર્યા હોય, વિચારો, બળદને શણગાર્યા હોય ને પછી, તો કે પછી ઘરનો જે મોભ હોય ને માથે પાઘડી બાંધીને આગળ બેઠો હોય, પછી જેના લગ્ન કરવાના હોય એ પાઘડી બાંધીને પાછળ બેઠો હોય, પછી તો કે ઓલા ચારાના નાઠાના બારાના બધા રહ્યા ને એ બધા આવી રીતના બેઠા હોય, પછી તો કે જેની પાસે જેટલું ઢોર ઢાંકર હે, ગાય છે તો ગાયને લઈ જવાની, ભેંસ છે તો ભેંસને લઈ જવાની, બધાને લઈ જવાના. તમને પ્રશ્ન થાય સાહેબ આ બહેને ગાયને હું કામ લઈ જતા છે, તો બહેને ગાયને લઈ જવા પાછળનું કંઈક કારણ હશે તો જ હશે ને. ચલો, તો ભેંસને ગાયને પણ લોકો લઈ જાય છે. હવે તમને સમજાવું કે અહીંયા આમાંથી આ ભાઈ છે જે વર્ણાગ્યો છે કે જેના મેળ આવ્યો નથી, બરાબર. હવે જેને તેને મિસકોલ માર્યો કે આ આપણને ગમે છે, બરાબર, ઘરે પણ કહી દીધું, ન્યા ન્યા ફેમિલી ભેગી જોઈ કે આ ગમે છે, ત્યારે તરત તરત શું જોશે, એની ફેમિલી જોશે કેવી છે, પછી તો કે ઢોર ઢાકર કેવા છે, ઢોર ઢાકર ઉપરથી નક્કી થતું કે આ ભાઈ તો ખૂબ ધનવાન છે, આની પાસે તો ખૂબ ઢોર ઢાકર છે, તો મારી કમુને હા ચવશે, એને મારી કમુડી જે છે એ કમુડી ન્યા જાય અને કે ને કે ભાઈ એને તો ઘીની નદી વહે છે એવું થાય છે, તો કમુડી જે છે એ કમુડી સારા ઘરે જાય, ખબર કઈ રીતના પડે કે એના ઘરે બહુ બધી ભેહો હે, એના ઘરે બહુ બધી ગાયો હ, એના ઘરે બહુ બધી બકરી હ, આના ઉપરથી ખબર પડે, ઢોર ઢાંકર ઉપરથી ખબર પડે. આઈ હોપ યુ આર એન્જોઈંગ, આઈ હોપ તમને મેળામાં મજા આવે છે. ઇટ્સ ટુ અવર ઓલરેડી, આપણે 2 કલાક તો ભણી ગયા છે, ખબર પડી, ખબર પડી, સાચું કેજો, દિલથી કેજો, ખબર પડી. મને તો ખબર પડે છે આ આ નાના આંતડા ઉપર મોટું મોટા ઉપર નાનું થઈ જાય સાહેબ, પણ તમને ખબર પડી, દિલથી કેજો, 2 કલાક આવી રીતના ક્યારે બેઠા છો, ઓફ ઓનલાઈન ની વાત છે, ઓફલાઈન તો કદાચ સાહેબે કીધું હોય તમે બે બેઠા હોય તમે. હા કમુડી, યસ. ચલો, તો હવે શું કરશું ખબર છે, હવે બધા એક સાથે, બધા એક સાથે એક જ મિનિટ પૂરતા બહાર નીકળી જાઓ, એ બહાર એટલે કે સીધું તમે તમારું બટન દબાવી દેશો બહાર નીકળી જશો, પાછા શેર કરી દો અને ફટાફટ કયો જોડાઈ જાઓ, 331 છો, જલ્દી જલ્દી જોડાઈ જાઓ, બીજાને જોડો તમે, ચલો બીજાને જોડો, ત્યાં હું શેર એવો એક એક બે મિનિટનો રેસ્ટ લઈ લો, ખાલી 1 થી 2 મિનિટનો રેસ્ટ, વધુ રેસ્ટ હું લઈશ નહીં તમતારે. ચલો કમુડી, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ ફોર યોર લવ, લવ યુ ઓલ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તમે છો તો હું છું, તમારા માટે ગીત, તેરા સાથ હૈ તો મુજે ક્યા કમી હૈ, અંધેરો સે ભી મિલ રહી રોશની હૈ, તેરા સાથ હૈ તો, તેરા સાથ હૈ તો મુજે ક્યા કમી હૈ, અંધેરો સે ભી મિલ રહી રોશની હૈ, તેરા સાથ હૈ તો. સરસ, ચાલો તો આગળ વધીએ, અને હવે આપણે ભણીએ. હા હાજી વાત છે, હવે આપણે ભણીએ. ચાલો, તો મેં તમને કીધું શેર કરવાનું, એ શેર કરી દો, ત્યાં સુધી આપણે કંઈક જોઈએ, ત્યાં સુધી આપણે તરણેતરના મેળાને નિહાળીએ. આપણને એમ થાય કે ભાઈ સાહેબ તમે કયો છો કે આ છત્રી ને બત્રી ને કેવું હોય, તો આવું હોય, આટલું સરસ રીતના એ છત્રી જે છે એ છત્રી સાથે આખું આપણને એ નૃત્ય જોવા મળતું હોય. ખાલી જુઓ એમાં છત્રીઓ જુઓ, કેટલી બધી છત્રીઓ, કેટલી સરસ રીતના એ લોકો નૃત્ય કરે. હા, જો
એટલી બધી છત્રી સીટી વગાડો ભાઈ સીટી તો વગાડે જ છે પણ આ છત્રીઓ અલગ 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 રંગની બધી છત્રીઓ અને એવું કહેવાય છે કે છત્રીઓ જે છે ને છત્રીઓ ભરવાની શરૂઆત મેળો જેવો ખતમ થાય ને ત્યારથી થઈ જાય છે મતલબ કે બીજા બીજા મેળાની શરૂઆત પહેલેથી થઈ જાય છે વિચાર તો આટલો મસ્ત એવો એક મેળો છે મેળાનું નામ છે તરણેતરનો મેળો એટલે જ કહે ને કે તરણેતરનો મેળો જામ્યો જામ્યો હેતનો હુડો ચિત્ર વિચિત્રનો મેળો આદિવાસી કમ્યુનિટી સાથે સંકળાયેલો એક બહુ મસ્ત એવો મેળો જેનું નામ છે ચિત્ર વિચિત્રનો મેળો પહેલો જ પ્રશ્ન પૂછીશું આપણે ક્યાં રચાય છે તો સાબરકાંઠા પોશીના તાલુકો ગુણભાખરી નામનું ગામ કયું ગામ છે ગુણભાખરી નામનું ગામ હવે જ્યારે એક નદી ગુજરાતમાં દસ્તક દે છે નદીનું નામ છે સાબર સાબર નામની નદી પોશીના તાલુકામાં પ્રવેશે પહેલા પછી આગળ જાય છે આગળ જાય છે આગળ જાય છે આગળ જાય છે અને નદી આગળ જતી જતી ક્યાં જાય છે તો કોપાલાની ખાડીમાં જઈ અને એનો અંત થઈ જાય છે સાબર નદી જેવી ગુજરાતમાં ગુજરાતમાં સાબરકાંઠાનો એક આવો વાંકડો વિસ્તાર છે ત્યાં પ્રવેશે એટલે એને બે નદીઓ મળે એક નદીનું નામ છે આકુળ એક નદીનું નામ છે વ્યાકુળ કઈ બે નદી છે એકનું નામ છે આકુળ અને એકનું નામ છે વ્યાકુળ બે નદીઓ મળી ગઈ બે નદીઓ મળે ત્યાં એક નાનકડું એવું ગામ છે અને એનું નામ છે ગુણભાખરી નામનું ગામ કયું ગામ છે ગુણભાખરી સાબરકાંઠામાં ગુણભાખરી આવશે અને બનાસકાંઠામાં આવશે ગુરુનો ભાખરો ગુરુનો ભાખરો એક ડુંગર છે તો જો ભાખરો અને ભાખરી ન્યાય પણ તમને કપલ જોવા મળે બનાસકાંઠામાં ગુરુનો ભાખરો સાબરકાંઠામાં ગુણભાખરી તો ગુણભાખરી ખાતે એક મેળો રચાય મેળાનું નામ છે ચિત્ર વિચિત્રનો મેળો ક્યારે રચાય હોળી પછીના 14 દિવસ પછી એટલે કે એક પખવાડિયા પછી એટલે કે ફાગણ વદ 14ના દિવસે પહેલા તો ખબર હોવી જોઈએ કે હોળી કબે કબ હે હોલી તો હોલી હોય છે ફાગણ સુદ પૂનમ ના દિવસે ક્યારે હોય ફાગણ સુદ પૂનમ પછી 14 દિવસ થઈ જાવ તો વદ આવી વદ 14ના દિવસે મેળાનું આયોજન થાય ડન છે આટલું ખબર પડી ગઈ બીજી વાત પબજી પહેલા તો વાત કે આપણે આપણે અહીંયા અત્યારે જીઓગ્રાફીની વાત જ નથી કરવી જીઓગ્રાફીનું લેક્ચર હું કાલે લઈને આવીશ ને ત્યારે તમે મને પૂછજો ત્યારે તમે આવી જજો ત્યારે હું તમને કહીશ ચલો ઓકે ચલો તો આપણે યાદ રાખવાનું છે કે એ ફાગણ વદ 14ના દિવસે મેળાનું આયોજન થાય સેના સાથે સંકળાયેલો તો કે પિતૃ આસ્થા સાથે સંકળાયેલો મેળો છે અહીંયા પિતૃ અસ્થિનું વિસર્જન થાય છે ત્રણ નદીનું સંગમ સ્થાન ખૂબ પવિત્ર છે અને એટલા જ માટે પિતૃ અસ્થિનું વિસર્જન થાય છે અને આ આખી વિધિ છે ને એ વિધિને કહેવાય છે હાટ ગાળવાની વિધિ કઈ વિધિ છે હાટ ગાળવાની વિધિ પ્રશ્ન પૂછો નીચેનામાંથી કયા એક મેળામાં હાટ ગાળવાની વિધિ ફેમસ છે તમારે કહેવાનું છે ચિત્ર વિચિત્રના મેળામાં કયા મેળામાં ચિત્ર વિચિત્રના મેળામાં પ્રશ્ન નંબર 2 ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં રચાય છે સાબરકાંઠાના પોશીના તાલુકામાં ગુણભાખરી નામના ગામે આકુળ અને વ્યાકુળ નામના નદીના સંગમ જે સાબર નદી સાથે થાય છે ત્યાં રચાય છે ક્યારે રચાય છે હોળી પછીના 14 દિવસે સાહેબ તિથિ કયો એટલે કે ફાગણ વદ 14ના દિવસે શેના માટે જાણીતું પિતૃ અસ્થિ વિસર્જન માટે સાહેબ આ પિતૃ અસ્થિ વિસર્જન જે છે એ આપણે વિધિને શું કહેવાય હાથ ગાળવાની વિધિ શું કહેવાય હાટ ગાળવાની વિધિ કેનો મેળો છે તો કે આદિવાસીનો મેળો છે ડન છે આટલી વાત ક્લિયર છે નો યાદ રહેતું હોય કયો તમને ઓકે ચાલો તો જો પોતાનું સ્વજન જેને ગુમાવ્યું છે એને યાદ કરી એટલે કે દુઃખોની યાદો તાજા કરવાનો મેળો છે પ્રશ્ન પૂછાય દુઃખોની યાદો તાજા કરવાનો મેળો કયો તોય ચિત્ર વિચિત્રનો મેળો શું બને છે કે પહેલે દિવસે જ્યારે આદિવાસી કમ્યુનિટી ભેગી થાય છે સ્નાન કરે છે રોવે છે કકડાટ કરે છે પોતાના સ્વજનની યાદમાં જેવો બીજો દિવસ આવે છે રંગ આખે આખો મેળો ની રંગ જ આખી કેને કે અલગ બની જાય છે બધા જ બધું ભૂલી અને મેળામાં જોડાઈ જાય છે ત્યાં નૃત્ય કરે છે ત્યાં ખરીદી કરે છે ત્યાં લગ્ન પસંદગી કરે છે બધું કરે છે એટલે જો એક દિવસ શું કરવાનું છે શોક બીજે દિવસે એટલી જ તે ડબલતાથી એટલે કે કેને કે ભીષણતાથી એ લોકો આનંદથી આ મેળાને ઉજવે છે સમજાય ગયું આટલું થઈ ગયું કમ્પ્લીટ હવે જો યાદ રાખજો પ્રશ્ન પૂછાય તમને કે નીચેનામાંથી કયા એક મેળામાં પાન ખાવા અને ખવડાવવાનો મહિમા છે તો ચિત્ર વિચિત્રનો મેળો મેળામાં તમને નકરા પાન વાળા તમને જોવા મળે એટલે કે પાન ખાવા અને ખવડાવવા સાથે સંકળાયેલો મેળો કયો એવો પ્રશ્ન પૂછે તો એ કવિ શું લખશે કવિ લખશે કે સાહેબ આ તો મેળો છે ચિત્ર વિચિત્રનો મેળો ડન છે આટલા ક્વેશ્ચન પૂછો બધાના આન્સર આવે તો સાચું છે હવે મહાભારત કાળ આવ્યો કયો કાળ આવ્યો મહાભારત કાળ મહાભારત તમને ખબર જ છે મગજમાં ચડી ગયું સાતો તો આ મહાભારત કાળ જે છે એ મહાભારત કાળમાં આપણને ખબર છે કે એ જ તે એ આખે આખો વંશ ચાલે છે
અને એ વંશ જે છે એ વંશમાં કોનો જન્મ થશે? તો કે ચિત્ર અને વિચિત્ર વીર્યનો જન્મ થશે. કોને ત્યાં? રાજા શાંતનુને ત્યાં. કોને ત્યાં જન્મ થશે? રાજા શાંતનુને ત્યાં. ચિત્ર અને વિચિત્ર આપણે યાદ રાખો ને ખાલી, ચિત્ર અને વિચિત્ર, હકીકતમાં નામ છે ચિત્રાંગત અને વિચિત્ર વીર્ય. ચિત્રાંગત અને વિચિત્ર વીર્ય શાંતનુને ત્યાં ચિત્ર અને વિચિત્રનો જન્મ થાય. કોને ત્યાં? કોની કુખે? તો યાદ રાખજો, ગંગાની કુખે. કોની કુખે? ગંગાની કુખે. નહીં નહીં નહીં, મિસ્ટેક છે, ગંગાની કુખે નહીં થાય. ચલો હું તમને સમજાવું. જો શાંતનુ રાજા છે ને, શાંતનુ રાજાએ ઘોર તપ કર્યું હતું, અને એ ઘોર તપના અંતે એવું કહેવાય છે કે એમને દેવોમાં સ્થાન મળ્યું હતું. હવે એક વખત શું થાય છે કે ત્યાં ઇન્દ્રલોકમાં બેઠા હતા, અને ઇન્દ્રલોકમાં જે કન્યાઓ નાચતી હતી એની સાથે, ગંગા સાથે, એ અભદ્ર અવસ્થામાં પકડાઈ ગયા, જેથી કરીને એમને શ્રાપ લાગ્યો કે તારે પૃથ્વી પર જવું પડશે. પૃથ્વી પર ગયા, ગંગા નદીના કિનારે ગંગા મળ્યા એમને, અને ગંગા સાથે વિવાહ કર્યા. ગંગા સાથે વિવાહ કરવા માટે શાંતનુ કીધું, મારે તમારી સાથે વિવાહ કરવા. ત્રણ ચાર વખત રિક્વેસ્ટ મૂકી, બ્લોક કરી દીધા. અંતે ગંગાજીએ હા પાડી. ગંગાજીએ કન્ડિશન મૂકી કે તમારે કોઈ દિવસ મને એમ નહીં પૂછવાનું. કેમ? આના જેવું જે કઈ નહીં ને, કેમ? કોઈ દી પૂછવાનું જ નહીં. શાંતનુને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે, ગંગાજી ગંગાજીમાં ડૂબાડી દે છે, મૃત્યુ પામે છે. બીજા પુત્રનો જન્મ થાય છે, ગંગાજી ડૂબાડી દે છે, મૃત્યુ પામે છે. હવે એક સમય એવો આવે, શાંતનુની ધીરજ ખૂટે, અને પુત્રનો જન્મ થાય એ ડૂબાડતા પહેલા એમ પૂછે, કેમ તમે આવું કરો છો? બસ ખતમ થઈ ગઈ વાત. એ કે હું અહીંયાથી વહી જઉં છું, મેં તમને ના પાડી હતી, જ્યારે તમે કેમ કહેશો એટલે હું નીકળી ગઈશ. અને અહીંયા દેવવ્રતનો જન્મ થયો છે. કોનો જન્મ થયો છે? દેવવ્રત એટલે કે ભીષ્મ પિતાનો જન્મ થયો, યાદ રાખજો. ઓકે, ભીષ્મ પિતાનો જન્મ થયો છે, દેવવ્રતનો જન્મ થયો ગંગાને ત્યાં. હવે આ શાંતનુ છે ને એ થોડાક અઘરા હતા આમ તો. હવે શાંતનુને એક મત્સ્ય કન્યા સાથે પ્રેમ થઈ જાય પાછો. જો ઘડીએ વળીએ પ્રેમ થતો ગણાય જેમ, તો મત્સ્ય કન્યા સાથે શાંતનુ રાજાને પ્રેમ થઈ જાય. અને આ મત્સ્ય કન્યા સાથે પ્રેમ થઈ જાય, ખૂબ સુંદર હતા એટલે પ્રેમ થઈ જવો શક્ય છે, સંભવ છે. અને મત્સ્ય કન્યાએ વિવાહ કરતા પહેલા બધું જે ડેટિંગ બેટિંગ તો બધી ઠીક છે, પણ વિવાહ કરતા પહેલા એક પ્રોમિસ માંગી કે મારા પુત્રો જન્મે ને એ ગાદી પર બેસશે, દેવવ્રત નહીં. અને બહેનું એવું કે ઓકે ડન. હવે ચિત્ર અને વિચિત્રનો જન્મ થયો, ચિત્ર અને વિચિત્રનો જન્મ થયો, અને આ મત્સ્ય કન્યાએ શું કીધું કે દેવવ્રત નહીં. તો દેવવ્રતને આ વાતની ખબર પડે છે કે ચિત્ર અને વિચિત્ર જે છે એને જ તે ગાદી પર બેસાડવાના છે, અને આ મત્સ્ય કન્યા જે છે, મત્સ્ય કન્યા એવું કીધું છે, અને મારા પિતા જે છે થોડાક મૂંઝાય છે. હવે દેવવ્રત જ તે પ્રતિજ્ઞા લઈ લે છે કે હું વિવાહ જ નહીં કરું, એટલા માટે કોઈ દિવસ મારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થશે નહીં, એટલે તમારા પુત્ર અને એનો જ જે વંશવેલો છે ને આગળ વધશે. સમજી ગયું? આવું કહી દીધું. અને બને છે એવું, આમાંથી એક ભાઈ મૃત્યુ પામે, એક ભાઈ જે છે એ મૃત્યુ પામે, બીજા ભાઈ છે. હવે બીજા ભાઈને વિવાહ કરવા હોય, પણ બીજા ભાઈ કેવો હોય તો કે નાના હોય, સક્ષમ હોતા નથી, એટલે દેવવ્રત જાય છે. અને દેવવ્રત એક રાજ્ય છે, રાજ્ય પર આક્રમણ કરે છે, અને ત્યાંની જે કન્યાઓ છે કન્યાઓને ઉપાડી આવે. અંબા હોય છે, અંબાલિકા હોય છે, અને અંબિકા હોય છે, આ ત્રણેયને લઈ આવે. કોણ કોણ? અંબા, અંબિકા અને અંબાલિકા. એમાં અંબાલિકા જે છે ને, એ અંબાલિકા મનોમન કોકને વરી ગઈ હોય છે, સ્વયંવર થયો હોય છે. દેવવ્રત આવે છે, દેવવ્રત એને ઉપાડીને લઈ જાય. બધા ન્યાયને મજાક પણ કરે છે, તમે તો બહુ કે ને કે એક બ્રહ્મચર્ય રહેવાનું એક વ્રત રાખ્યું હતું, અને તમારું બ્રહ્મચર્ય તૂટી ગયું આવી સુંદર સ્ત્રીઓ જોઈને. દેવવ્રત કે રે ભૂરા, ભૂલ થાય તારી, મારા માટે નહીં, મારા ભાઈ માટે લેવાયો. અને ન્યાથી ત્રણેય લઈ જાય છે. હવે ત્રણેય લઈ જાય છે. હવે બોલાય છે અંબાલિકા છે, એ અંબાલિકા કોકને મનોમન વરી ગઈ હોય છે, દિલથી પ્રેમ થઈ ગયો હોય છે, બરોબર, આંખોથી આંખથી નજરથી નજર મળીને પ્રેમ થઈ ગયો હોય. જેની સાથે પ્રેમ થઈ ગયો હોય એ આ દેવવ્રતની હામે પડે છે, એની હામે પોતાના ઘોડલા જે છે ઘોડલા ગોઠવી દે છે, યુદ્ધ કરવાની વાત થાય છે. અને દેવવ્રત એને એક ગદાથી એનો રથ તોડી નાખે છે, રથ તોડીને આગળ નીકળી જાય છે. ક્યાં જાય? તો કે શાંતનુ રાજાનો જે આખું હસ્તિનાપુર છે, હસ્તિનાપુર લઈ જાય. ચિત્ર અહીંયા એક ભાઈ સાથે જયારે વિવાહ કરવાના હોય, ત્યારે ત્રણ માંથી એક બેન ફોડ પાડે ઓલી અંબાલિકા, લે મેં તો બીજાને પહેલેથી જ તે પ્રેમ કર્યો છે, પણ પરાયણે લઈ એવા. કોણ? તો કે પરાયણે લઈ એવા ભીષ્મ. હવે ભીષ્મને પણ ભૂલ લાગે કે સાચી વાત છે, ભીષ્મ એ ભાઈ એ બેનને પાછી મૂકવા જાય કઈ જગ્યાએ, જેની સાથે એને પ્રેમ થયો તો ત્યાં, પણ એ હવે સ્વીકારે નહીં, એ કેવું માન નથી જોતું, હવે હાલશે નહીં, બરાબર, હવે મન ખાટું થઈ ગયું. અને અંતે આ ત્યાં ત્યાં પ્રતિજ્ઞા લે છે કે આ બધું થયું છે આ દેવવ્રતના કારણે, એટલે હું જ એનું મોતનું કારણ બનીશ, ને નેક્સ્ટ જન્મમાં શિખંડી બની આવે, તમને ખબર છે કે પછી મૃત્યુ પામે.
કારણ કે શિખંડી એટલે કે સ્ત્રીઓ હોય ને એ સ્ત્રીઓ સામે કોઈ દિવસ દેવવ્રત અસ્ત્ર શસ્ત્ર ચલાવતા નહીં, અને અર્જુનનો સારથી શિખંડી બને છે અને મૃત્યુ પામે. યાદ રાખજો આ ચિત્ર વિચિત્ર, આમાં લગ્ન તો થયા હોય છે, આ અંબા અને અંબિકાના તો લગ્ન થયા છે, બંનેના લગ્ન થયા છે. મનીષ સિંધી સાહેબ આવી ગયા છે, ઓકે ચલો બધા વેલકમ કહી દો એક વખત, તાળીઓના ગડગડાટ થી એક વખત મનીષ સાહેબ નું વેલકમ કરી દેશો બધા. તાળીઓ પાડો, એક વખત તાળીઓ પાડો, મજા આવશે, તાળીઓ પાડો, મને મજા આવશે. ચાલો હજુ થોડી ક્યાંક એનર્જી મળી ગઈ, જોઈ હા એ તો વાત છે, મોટા ભાઈ આવ્યા તો એનર્જી વધે કે નહીં, વધે જ તે. તો હવે જો આ ચિત્ર વિચિત્રની વાત કરીએ છીએ, એમાં હવે જે બીજો ભાઈ વહીધો હતો એ બીજો ભાઈ તો ફટ લઈને મૃત્યુ પામે છે, જલ્દી મૃત્યુ પામે છે. એટલે હવે તો કે હવે તો એની બેમાંથી એકય વાઈફ પ્રેગ્નન્ટ નહોતી, તો આ જો નકરું ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ જ છે, સમજાણું. હવે શું થશે કે હવે દેવવ્રત કે છે અને ગંગા, આ જે મત્સ્ય કન્યા છે એને ગંગા છે, અને બધા ઉપરથી આવી હકતા, પેલા પેલા ઉડન ખટોલા હતા એમાં જઈ હકતા, બધું આવું થઈ હકતું. એને વેદ વ્યાસને કીધું કે તમે ત્યાં જાઓ અને ત્યાં પુત્ર પ્રાપ્તિ કરાવો અને આખો વંશ વેલાને આગળ વધાવો. એવું કહેવાય છે કે અંબા અને અંબિકા બી ત્યાં જાય છે, એના તેજથી આંખ બંધ થઈ જાય છે, અને આંખ બંધ થતી હોવાના કારણે ત્યાં આંધળા પુત્રનો જન્મ થાય છે, જેનું નામ છે ધૃતરાષ્ટ્ર. કોણ છે ધૃતરાષ્ટ્ર? કે જેને ત્યાં પછી કૌરવો જન્મે છે, એ 100 કૌરવો, એમાં એક એક કૌરવી જેનું નામ છે દુહશીલા. કઈ છે? દુહશીલા. તો આવો એક મસ્ત એવો એક મેળો જે છે એ મેળાને આપણે શું કહીએ છીએ? ચિત્ર વિચિત્રનો મેળો. કેવો છે? ચિત્ર વિચિત્ર છે. કેવો છે? ચિત્ર વિચિત્ર છે, એટલે જ માટે કહીએ છીએ આપણે ચિત્ર વિચિત્રનો મેળો. ચલો, સાબરકાંઠાના પોશીના તાલુકાના દેલવાડા નજીક આવેલું, આમ જોયું તો દેલવાડાથી નજીક છે, ગુણભાખરી આકુડ વ્યાકુડ સાબરમતીના સંગમ સ્થાને હોળી પછીના 14મા દિવસે એટલે ફાગણ વદ 14ના દિવસે મેળાનું આયોજન થાય. પિતૃ અસ્થિ માટે જાણીતું આ એક આ એક સ્થળ છે, અને આ આ આખા સ્થળથી લઈને આખી વિધિને આપણે શું કહીએ છીએ? હાટ ગાળવાની વિધિ. ચિત્ર વિચિત્રના મેળાને મેં કીધું કે દુઃખની યાદ તાજ કરવા માટેનો મેળો છે. પછી તો કે બીજા દિવસે રંગ જે છે એ મેળો પોતાનો રંગ ધારણ કરે છે, લોકો નૃત્ય કરે છે, પહેલે દિવસે કકડાટ કરે છે, બીજે દિવસે નૃત્ય કરે છે, અને નૃત્ય તો કરે જ છે. પાન ખાવા અને ખવડાવવાનો મહોત્સવ છે, અને વિચિત્રેશ્વર મહાદેવ જે છે એના દર્શન કરે છે. લાડી ખેંચવી આ શબ્દ બહુ કામનો છે. અહીંયા હવે જે આદિવાસી યુવાન અને યુવતીઓ જે છે, આદિવાસી યુવાન અને યુવતીઓ જો એકબીજાને પસંદ કરતા હોય તો એવું કહેવાય છે કે અહીંયાથી એક આદિવાસી આ સ્ત્રીને ઉપાડીને લઈ જશે. લોકો આને રોકવાનો પ્રયત્ન કરશે, ઘણી વખત માથાકૂટ પણ થઈ જતી હોય છે. જો લઈ જાય છે તો ખૂબ સારું કહેવાય છે. આ વિધિને આપણે કહીએ છીએ લાડી ખેંચવી. શું કહેવાય છે? લાડી ખેંચવી. પ્રશ્ન પૂછાય, લાડી ખેંચવી સાથે સંકળાયેલો સંવાદ કયા મેળામાં આવેલો છે? ચિત્ર વિચિત્રના મેળામાં. કયા મેળામાં? ચિત્ર વિચિત્રના મેળામાં. યાદ રાખજો આ બધી વાતોને, યાદ રાખજો. હવે બીજી એક સ્ટોરી તમને કહું કે ભારત વર્ષનો છેલ્લો રાજપૂત રાજા જેનું નામ છે પૃથ્વીરાજ ચૌહાણ, ગુજરાતનો પૂછે 1304 અલ્લાઉદ્દીન ખિલજીનું આક્રમણ, વાઘેલા વંશનો કર્ણદેવ વાઘેલ, પણ જો ભારતનો પૂછે તો 1191-1192 પાણીપતનું, પહેલું પાણીપતનું, બીજું તરત પછી શું? તો કે ઘોરીનું આક્રમણ થાય, ઘોરી આવી જાય, ઘોરી મૃત્યુ પામે. ક્યારે? તો કે 1126માં, બરાબર. અને પછી કોણ આવી જશે? 1226માં. 1226માં કોણ આવી જશે? તો કે પછી આખે આખા ગુલામ ખીલે, તો એનો ગુલામ વંશ છે જે આવશે, ગુલામ ને સૈયદ ને તકલક ને લોદી ને, તમને ખબર છે, મારે એમાં પડવું નથી. ચલો, તો એ પાણીપતનું યુદ્ધ થાય છે એની પહેલાની વાત કરું કે જે પૃથ્વીરાજ ચૌહાણની એક નબળાઈ કયો ને, એ પ્રેમ કયો તો, એ દાતારી કયો તો, એ બધું જ આ છે. પોતાનો માસીયાઈ ભાઈ જેનું નામ છે જયચંદ, અને આ જયચંદ જે છે એ જયચંદની પુત્રી, અને એ જયચંદની પુત્રી સંયુક્તા સાથે, કેની સાથે? સંયુક્તા સાથે, એટલે કે સંયોગિતા સાથે પ્રેમ. આ જયચંદની પુત્રી સંયોગિતાએ પૃથ્વીરાજ ચૌહાણ સાથે પ્રેમ કર્યો હતો. જયચંદ ક્યાંક બીજી જગ્યાએ પરણાવવા માંગતો હતો, અને એવું કહેવાય છે કે સ્વયંવરનું આયોજન કર્યું હતું, અને એ સ્વયંવરમાં શું? કાજી સાહેબ આવી ગયા છે, ઓકે ચાલો. તો યાદ રાખજો, બરાબર, સાહેબ બનવાનું છે, સાહેબ બનશો મજા આવશે. ભાઈમાંથી સાહેબ બનવાની પ્રોસેસ છે ને, એ જ આ બધી કોમ્પિટિટિવ એક્ઝામ છે. તો યાદ રાખજો, બધા બધા કાજી સાહેબને એક વખત વેલકમ કરી દો, દિલથી સાહેબનું સ્વાગત કરી દો એકવાર, બધા બધા એક વખત લખો સાહેબ. આપણી ફેમિલી છે, આ શું છે? આપણી ફેમિલી છે, બરાબર. તમને અહીંયા તો ફ્રીમાં દઈએ છીએ, બરાબર, બધા જ કરવાની છે, બધું જ લૂંટવાનું છે, જેટલું આવે એટલું લૂંટો. ચલો, તો સંયુક્તા જે છે એ સંયુક્તાનું હરણ અહીંયાથી થાય છે. એવું કહેવાય છે આ મેળામાં,
એક સ્ટોરી એ છે અને એક સ્ટોરી એવી છે કે સંયુક્તાનો સ્વયંવરનું આયોજન થયું હોય છે, પૃથ્વીરાજને બોલાવતા નથી, પૃથ્વીરાજની જગ્યાએ દ્વારપાળ પૃથ્વીરાજ બનાવી એનું પૂતળું રાખે છે અને છુપાવેશમાં પૃથ્વીરાજ ચૌહાણ ત્યાં જાય છે અને એ દ્વારપાળ પૃથ્વીરાજને હાર પહેરાવવા જાય એની બાજુમાં પૃથ્વીરાજ ચૌહાણ વેશ પલટો કઈ ઉભા હોય એને હાર પહેરાવી દે છે, પૃથ્વીરાજ ચૌહાણ પોતાનો વેશ છોડે છે, કહે છે હું જ પૃથ્વીરાજ ચૌહાણ છું અને બધા જ પાછળ પડે એની પહેલા પૃથ્વીરાજ ચૌહાણ છે એ હવા માર્ગે એને ઉપાડીને લઈ જાય અને સંયુક્તા સાથે વિવાહ કરે અને પછી એની મોહપાસમાં એવો પૃથ્વીરાજ ચૌહાણ બંધાય છે એવું કહેવાય છે કે પૃથ્વીરાજ ચૌહાણ ભાન ભૂલે છે, પૃથ્વીરાજ ચૌહાણને પોતાના દેશ પર ધ્યાન નથી રહેતું અને એટલા જ માટે આ આક્રમણો જે છે એ આક્રમણો તીવ્ર બને અને ઘણા બધા વિદ્વાનોએ લખ્યું છે કે સંયુક્તા અને પૃથ્વીરાજનો પ્રેમ ખૂબ અજર અને અમર હતો પણ કદાચ એ જ પ્રેમના કારણે પૃથ્વીરાજ ચૌહાણ જે છે એ ચૌહાણ વંશ નહીં આખા ભારતનો પ્રતાપી રાજા જે છે રાજા હારે છે. ઓકે ઓકે સરસ, ચાલો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ, થેન્ક યુ સો મચ સાહેબ તમે આવ્યા અને ચાલો હવે એક બીજો મેળો ભણીએ, ચાલો થોડાક ફ્રેશ થાવ, થોડાક ફ્રેશ થાવ, આમ આમ કરવટ બદલી લ્યો કારણ કે ઓલમોસ્ટ 2 કલાક ને 15 મિનિટ વહી ગઈ છે, જેમ જેમ સમય આમ વિદાયનો આવે ને એમ તમે ભાવુક થતા જવા જોઈએ, એમ વધુ શેર થતો જવો જોઈએ. એકે 56 ની જેમ કોમેન્ટ નો મારો સાહેબ કે છે, અરે રે 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 રે, ચલો 800 લાઈક થઈ છે, 1000 લાઈક થશે તો પછી આવો એક બીજો લેક્ચર લઈને આવીશ, 1000 લાઈક થઈ જશે આપણે છૂટા પડ્યા એની પહેલા તો હું એક બીજો લેક્ચર લઈને આવીશ, આવો બરાબર, આપણે એવું જ કરવું છે, આપણે છેલ્લે તો એવું કરીશું કે 8 કલાક વારસો અને 8 કલાકમાં આખો ગુજરાતનો વારસો, એક્ઝામ દેવા જાવ એની પહેલા સચિવાલયની એક્ઝામ દેવા જાવ એની પહેલા મારે તમને ફ્રીમાં આખો વારસો દઈ દેવો, બોલો તમે લેવા તૈયાર છો, તમે લેવા તૈયાર હોય તો પાડો હા, નહીં પાડો ના, બોલો ચાલો તૈયાર છો, ચાલો આગળ વધીએ અને હવે ભણીએ આપણે અને એ મેળો છે કાળિયા ઠાકોરનો મેળો, કેનો ઠાકોરનો મેળો, કાળિયા ઠાકોરનો મેળો, ચલો બહુ મજા આવે એવો મેળો છે, આ પણ એક પ્રેમનો મેળો છે, ભક્તિનો મેળો છે, કેનો મેળો છે, ભક્તિનો મેળો. પહેલા તો જો પહેલો જ પ્રશ્ન કે કાળિયા ઠાકોરનો મેળો ક્યાં રચાય, ક્વેશ્ચન નંબર 1 અને આન્સર વિલ બી કાળિયા ઠાકોરનો મેળો ખેડા જિલ્લામાં રચાય, ઠાસરા તાલુકો છે અને એ જ જગ્યાએ ગોમતી નદીના કિનારે એક સ્થળ આવેલું છે અને એ છે, યાદ કરો, બોલો બધા એક સાથે, બોલો બધા એક સાથે બોલો, એનું નામ છે ડાકોર, કયું છે, ડાકોર, કે જેના ગોટા વખણાય, બરાબર, તો આ ડાકોર જે છે એ ડાકોર ખાતે આ મેળાનું આયોજન થાય, તો સ્થળ આપણને ખબર પડી ગઈ, સ્થળ શું છે તો કે ડાકોર, તાલુકો કયો તો કે ઠાસરા, જિલ્લો કયો તો કે ખેડા, કઈ નદી તો કે નદીનું પણ નામ કહી દીધું, નદીનું નામ છે ગોમતી, ગોમતી નામની નદી એક તમને ગુજરાતમાં તમને દ્વારકામાં જોવા મળશે, ગોમતી નદીના કિનારે ત્યાં દ્વારકાધીશનું મંદિર છે, એક ગોમતી તમને જોવા મળશે, કેની સહાયક તો કે ગંગાની સહાયક તમને જોવા મળશે. ઓકે ચલો આવશે આવશે બધું આવશે, ટેન્શન લેતા નહીં, કાજી સાહેબ રહેશે તો હું સોંગ કહીશ, કાજી સાહેબ રહેવા જોઈએ, બધા એક વખત કાજી સાહેબને કહ્યું કાજી સાહેબ તમે રહેજો, કાજી સાહેબ એમ કહી દે ને કે હા હું અહીંયા જ છું તો હું સોંગ ગાવાનું છું. ચલો તો સ્થળ ખબર પડી ગઈ, હવે એવી તિથિ, હવે તિથિની વાત કરીએ ને તો આ અહીંયા મેળાનું આયોજન ઘણી બધી તિથિઓ થાય છે યાદ રાખજો, પણ એક તિથિ અને જેને આપણે કહીએ છીએ માણેક ઠારી પૂનમ, કઈ પૂનમ છે, માણેક ઠારી પૂનમ, ચાલો આ માણેક ઠારી પૂનમ એટલે કઈ, માણેક ઠારી પૂનમ એટલે કઈ પૂનમ, કારતક મહિનાની પૂનમ, માગસર મહિનાની પૂનમ, પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ અષાઢ જેઠ શ્રાવણ ભાદરવો આસો, કેની પૂનમ, કાજી સાહેબ ભૈયા ગયા, કાંઈ વાંધો નહીં. ઓકે તો ફાઇનલ થઈ ગયું કે શરદ પૂનમની વાત કરો છો, કેની વાત કરો છો, શરદ પૂનમની, અને અહીંયા એક ઉત્સવ ઉજવાય છે જેનું નામ છે શરદોત્સવ, કયો ઉત્સવ, શરદોત્સવ. જો ફ્રેન્ડ્સ આ કદાચ તમારા માટે નવું હશે, છે બહુ કોમન બહુ ઈઝી, પણ પ્રશ્ન પૂછાય શરદોત્સવ ક્યાં ઉજવાય, તો આવું ક્યાંય સાંભળ્યું ન હોય આપણે, શરદ પૂનમનો મેળો આપણને ખબર છે પણ શરદોત્સવ ખબર પડે નહીં, તો શરદોત્સવ અથવા તો શરદ પૂનમના દિવસે મેળો ક્યાં ભરાય, તો કે ડાકોર ખાતે શું વખણાય, એના ગોટા વખણાય ક્યાં આવેલું છે, ખેડા કયો તાલુકો, ઠાસરા કઈ નદી, ગોમતી તિથિ કઈ, માણેક ઠારી પૂનમ, માણેક ઠારી પૂનમ એટલે કઈ, શરદ પૂનમ, અને શરદ પૂનમ ક્યારે આવે, તો કે આસો મહિનાના સુદ પક્ષની પૂનમ એટલે શરદ પૂનમ,
સમજાય છે બહેનો માટે તો આનું બહુ બધું મહત્વ હોય છે. દૂધ પૌવાની પ્રસાદી હોય, કેની પ્રસાદી હોય, દૂધ પૌવાની પ્રસાદી હોય છે. ચલો આટલું ખબર પડી ગઈ. એક બીજો મેળો ઉજવાય છે ફાગણ મહિનાની પૂનમના દિવસે. કયા દિવસે? ફાગણ મહિનાની પૂનમ. તો જો એક ફાગણ મહિનાની પૂનમનું મહત્વ છે અને એક છે એ માણેક થારી પૂનમ, એટલે કે શરદ મહિનાની, સોરી શરદ પક્ષ જે છે એ શરદ પૂનમ છે, શરદ પૂનમનું મહત્વ છે. બે પૂનમનું આપણે અહીંયા મહત્વ યાદ રાખીશું. તમને ગમે એ તમારે લખવાનું છે, પણ એમ પૂછે માણેક થારીનો મેળો ક્યાં રચાય, તો તમારે શરદ ઉત્સવ અથવા તો શરદ પૂનમ જ કરવાનું છે. સમજાય છે કે નથી સમજાતું? સમજાતું હોય તો હા પાડો, નહીતર ના પાડો. આસો સુદ પૂનમ, યસ. બધી બધી પૂનમ મેં તમને કીધું જ ખરે, મેં તમને કીધું ને કે લગભગ પૂનમોમાં મેળાનું આયોજન. હવે જો સમજો આખી સ્ટોરી સમજો કે બને છે શું, કે 18મી સદીમાં મરાઠા પેશવાનો એક શરાફ હોય છે અને એ સતારાનો એક વ્યક્તિ હોય છે જેનું નામ છે ગોપાલનાથ જગન્નાથ તાંબેકર. કોણ છે? ગોપાલનાથ જગન્નાથ તાંબેકર, બરાબર. હવે એ ગોપાલનાથ જગન્નાથ તાંબેકર ક્યાં આવે છે? તો કે ડાકોર આવે છે. અને ડાકોર આવે છે એમ કહેવાય છે કે ન્યા જે ઓલો આખો સંઘ આવ્યો હોય છે. સંઘ ક્યાં જતો હોય છે? સંઘ જતો હોય છે દ્વારિકા. ક્યાં જતો હોય છે? દ્વારિકા. હવે દ્વારિકા સંઘ જતો જોવે છે કોણ? તો કે ત્યાંનો વજયસિંહ બોડાણા છે જોવે છે. અને એ સંઘમાં વજયસિંહ બોડાણા જોડાય છે. સંઘમાં વજયસિંહ બોડાણા ડાકોર, ડાકોર થી લઈને ક્યાં સુધી જાય? ડાકોર નહીં, દ્વારકા જતો હોય છે, દ્વારિકા સુધી જાય છે. અને પછી તો સાહેબ કૃષ્ણ લગ્ની લાગે છે. અને સૌથી અઘરા મગની લગ્ની કઈ? તો કે કૃષ્ણ લગ્ની. કૃષ્ણ લગ્ની લાગે છે, નક્કી કરી લે છે કે હવે દર પૂનમે ત્યાં જવાનું. છ મહિને જે પૂનમ આવે, છ મહિને, દર પૂનમે નહીં, દર છ મહિનાની પૂનમે જવાનું. સાહેબ 60 વર્ષ સુધી એ કરે છે આવું કામ. કેને કે એમના કોઈ વસ્તુ નથી મળી જતી, એના માટે સંઘર્ષ કરવો પડે છે. કેને મંજિલે ઉન્હી કો મિલતી હે, જિનકે સપનો મેં જાન હોતી હે, પંખો સે ક્યા હોતી હે, હોસલો સે ઉડાન હોતી હે. નક્કી કરી લે છે મનથી, દર 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 છ મહિને જે પૂનમ આવે એ પૂનમમાં હાથે, તો કે એ જે તુલસી જે છે એ તુલસીના સતા જે જવારાઓ જે છે જવારાનું થાપન કરે અને એ જવારા લઈ અને એ ગાડું લઈને નથી જતો, એમ નામ ચાલીને ત્યાં સુધી જતો હોય છે. હવે અભિજીતસિંહ ઝાલા એક દિવસ તો થાકવાના છે ને, અભિજીતસિંહ ઝાલા જે છે એ રીતે એક દિવસ ઘરડા નથી થવાના, તો એ ઘરડો નથી થવાનો અને અંતે ઘરડો થાય છે. ઘરડા મતલબ કે ઘડપણ જે છે, વૃદ્ધાવસ્થા આવે છે. વૃદ્ધાવસ્થા ભેળો લઈ ગઈ હોય છે, વૃદ્ધાવસ્થા આવે છે. અને એ વૃદ્ધાવસ્થા જયારે આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એના સ્વપ્નમાં આવે છે, દર્શન કરે ને ત્યારે જ તે સ્વપ્નમાં આવે ને, કહે છે કે તું આવતી વખતે આવને બોડાણા, ત્યારે તું તારું ગાડું લેતો આવજે, તારા ગાડામાં હું બેસી જઈશ. હવે તારા અહીંયા આવીને જરૂર નથી, તારી ભક્તિથી હું પ્રસન્ન છું, તું આવજે અહીંયા. અને બોડાણાને આટલું જ જોતું તું સાહેબ. તો ભગત બોડાણા જે છે એ બોડાણા પોતાનું ગાડું લઈને જાય છે. હાથમાં શું રાખશે? હાથમાં તુલસી રાખશે. કારણ કે તુલસી સૌથી વધુ કોને પ્રિય હતા? તુલસી સૌથી વધુ પ્રિય કૃષ્ણને હતા. કોને હતા? કૃષ્ણ. યાદ કરો, તુલસી વિવાહ. શું છે? તુલસી વિવાહ. આ કૃષ્ણ વિષ્ણુ જે છે, વિષ્ણુના અવતાર, એને 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 તુલસી બહુ વાલા હતા. એક પ્રસંગ તમને સમજાવો કે પ્રેમ કેને કહેવાય. એક વખત શું બને છે કે ભગવાન શ્રી કૃષ્ણના રાણી પટરાણી, એમને એક બહુ સરસ એવો એક અલંકાર ધારણ કર્યું હતું. અને એ અલંકાર જે છે ને, એ અલંકાર ઉપર શ્રીકૃષ્ણ ભગવાન કટાક્ષ કરે છે. અને એક સોરી, ભગવાન શ્રીકૃષ્ણ છે, ભગવાન શ્રીકૃષ્ણ મોરપીછ લગાવેલું હોય છે. અને એ મોરપીછ લગાવેલું હોય છે એટલે રાણી કટાક્ષ કરે છે કે મોરપીછના કારણે તમે સુંદર લાગો છો કે તમારા કારણે મોરપીછ સુંદર લાગે છે, બરાબર. હવે આમાં ભગવાનને ખોટું લાગે છે અને ભગવાન જે છે, ભગવાન રૂઠીને વહી જાય છે, બરાબર. એક એક જતા હોય તો જાય અને ભગવાન વહી જાય છે. બોલતા તો બોલે છે, પછી કે ના 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 ના, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. હવે હવે ઘવકાળીયો ઠાકોર માને નો માને, કૃષ્ણ ભગવાન માને નહીં. પછી એવું કહેવાય, કૃષ્ણ ભગવાન એમ કે જો મારા ભારે ભાર તમે સોનું તોલી દો ને તો હું માનીશ, નહીતર નહીં. જેટલી પણ પટરાણીઓ છે બધા જ પોતાના અલંકારો એક ત્રાજવામાં નાખે છે. એક ત્રાજવામાં કૃષ્ણ ભગવાન બેઠા બેઠા મલકાયા કરે છે, હસે છે. કે ને કે નાનું મોટું સ્મિત છે, એ સ્મિત લહેરાયા કરે, લહેરાયા કરે. અંતે નારદજી આવે છે અને નારદજી પટરાણીને કહે છે કે તમે રૂકમણી પાસે જાઓ, રૂકમણીને કયો આવે તો કદાચ ભગવાન તોલાશે. અને એવું કહેવાય છે કે રૂકમણીજી આવે છે અને એ રૂકમણીજી પોતાની નાની એવી વાળી હોય છે ને, એ નાની એવી વાળી ત્યાં મૂકે છે. ભગવાનને તો ખબર હતી રૂકમણીજી ભગવાન સામે હસે છે અને ભગવાન જે છે રૂકમણીજી સામે હસે છે. અને અંતે જેવી વાળી મૂકાય ને આખા ભગવાન તોલાય છે. તો એનો મતલબ એ છે કે માત્ર વાળી નથી, એ માત્ર સોનું નથી,
પ્રેમથી ભગવાન તોલાણા હતા. કેનાથી તોલાણા હતા? પ્રેમથી ભગવાન તોલાણા હતા. તો એટલે જ તે એને તુલસી ખૂબ વાલું હોય છે. તો તુલસી લઈ અને બોડાણા જે છે, બોડાણા જાતા હોય છે, બોડાણા જાય છે ત્યાં, અને અંતે બને છે શું? તો કે બોડાણા જ્યારે ગાડું લઈને ત્યાં જાય, ત્યાંના જે 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 ગુગડી બ્રાહ્મણો છે, ગુગડી બ્રાહ્મણો બોડાણાને પાછો ધકેલે છે, ભગવાનની ગાડામાં બેસી જાય છે. હવે એ ગુગડી બ્રાહ્મણ હવે ગાડું જોયેલું બોડાણા, કે બોડાણા ગાડું લઈને આવ્યો હતો, અને બોડાણાને અમે એમ પણ પૂછ્યું, બોડાણા તું ગાડું કેમ લઈને, કે ગાડું લઈને કેમ આવ્યો છો? તો કે ભગવાને બોલાવ્યો છે એટલા માટે, એને ચોખ ન પાડી. પરંતુ ભગવાન એના ગાડામાં બેસી જાય, ખબર પડી ગઈ ભગવાનનું આ મૂર્તિ બોડાણા જ લઈ ગયું, ફાઇનલ થઈ ગયું. અને બધા હવા માર્ગે દોડવા માંડ્યા બોડાણાની પાછળ, કે બોડાણાને ગોતો ક્યાંનો છે? તો કે ડાકોરનો. કોક હાથી લઈને નીકળ્યા, કોક ઘોડા લઈને નીકળ્યા, કોક તલવાર લઈને નીકળ્યા, કોક કવાડા લઈને નીકળ્યા, કોક ધારુ લઈને નીકળ્યા, કોક ભારુ લઈને નીકળ્યા, કોક ગુપ્તી લઈને નીકળ્યા, કોક એ ભાવણી લઈને નીકળ્યા, જેને જે ઠીક લાગે એ લઈને નીકળી ગયા, બરાબર. અને અંતે બને શું? ભગવાન ગાડા પર બેસી જાય ને બોડાણાને કે બોડાણા તું પાછળ બેસી જા, તારી વૃદ્ધ કાયા તું ગાડું ચલાવી શકીશ નહીં. યાદ રાખજો, સંવંત 1212 કારતક મહિનો, કયો મહિનો છે? કારતક મહિનો. ત્યારે ભગવાન આવે છે અને બોડાણા પાછળ બેસી જાય છે, અને બોડાણાનું ગાડું કોણ હાકે? ભગવાન શ્રી કૃષ્ણ. એટલા જ માટે ગીત છે ને, કે બોડાણાનું ગાડું હાકે રે, એ મારો દેવ દ્વારિકા વાળો અગમના ભેદ ભાખે રે, મારો દેવ દ્વારિકા વાળો કે વ્રજ જુનાડે મેં તો રચાવ્યો ગભરાવ્યો રાગ કેદારો, કે ગઢ જુનાડે મેં તો રચાવ્યો ગભરાવ્યો રાગ કેદારો, કે ભરી સભામાં પૂર્યા દ્રૌપદીના ચિર નવસે 99 બોડાણાનું ગાડું હાકે રે, કે મારો દેવ દ્વારિકા વાળો. ભગવાન ગાડું લઈને જાય છે, અને જેવું ગાડું પહોંચે, ક્યાં ગાડું પહોંચે? દ્વારકા. ત્યાં એક લીમડી હોય છે, એવું કહે છે કે ભગવાન ત્યાં એ લીમડાની દાળ જે છે એ લીમડાની દાળ તોડે છે. આજે પણ એ સ્થળ ત્યાં છે, બોડાણા. એવું કહેવાય છે કે બોડાણા જે છે એ બોડાણા ત્યાં જીવ છોડું છોડું જ હોય છે, કારણ કે બોડાણા વૃદ્ધ થઈ ગયેલો હોય છે. હવે બોડાણાને શું દઈ દીધું છે? બોડાણાને દઈ દીધી છે મૂર્તિ, બોડાણા પાસે મૂર્તિ છે. હવે એ મૂર્તિ લઈને બોડાણા જાય છે. બોડાણા ત્યાં એક તળાવ છે, એ તળાવમાં મૂર્તિ રાખી દે છે. કારણ ખબર હતી કે પાછળ ઓલા કોણ આવે? ગુગડી બ્રાહ્મણો આવે છે. અને ગુગડી બ્રાહ્મણો આવે છે, ગુગડી બ્રાહ્મણો આવે છે, બોડાણાને બહાર કાઢે, બચારાને બોડાણાને દિલથી મારે છે, અને બોડાણા પોતાનો જીવ ગુમાવે છે. અને એવું કહે છે કે તને કાળિયો ઠાકર મૂકશે, તને લાગે છે મારો કાળિયો ઠાકર તને મૂકશે? હા 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 સાહેબ, તરત જ તે ધ્રુજારી છૂટી જાય છે ગુગડી બ્રાહ્મણોને, એમ થઈ જાય ભૂલ થઈ ગઈ મારાથી, બોલો બોડાણાજી શું કરીએ? તો કે તમે છે ને બોડાણાને, બોડાણાને કહે છે કે તમે ભારો ભાર શ્રી કૃષ્ણની જે મૂર્તિ છે એના ભારો ભાર હોનો તોલી દો તમે ભૈયાજી. હવે બોડાણાના પત્ની જે છે એ પત્ની પાસે તો કાંઈ સોનું નહીં, એક નાનકડી એવી વાડી હતી. બોડાણાને કીધું, બોડાણા કે તમે લઈને તો આવો. એ નાનકડી વાડી લઈ આવે છે, ચોકમાં એ ત્રાજવું રચાણું હોય છે, એ ત્રાજવામાં એક સાઈડ ભગવાન અને એક નાનકડી એવી વાડી મૂકેને, એ જ વાડીએ ભગવાન જે છે ભગવાન તોલાઈ જાય છે. આ પ્રેમ પ્રતીક છે, આ પ્રેમ આસ્થાની મૂર્ત છે, અને એ જ બોડાણાને આજે પણ લોકો દિલથી યાદ રાખે છે. આજે પણ ત્યાં જાઓ તમે તો વજયસિંહ બોડાણાના જયકાર થાય છે, કારણ કે ભક્તિથી વરેલો હતો. જે ભક્તિ વરેલો હોય છે, જે દિલથી માને છે, એને સાહેબ ભગવાન આવે. 52 વાર ભગવાન આવેલા, 52 વાર નરસિંહ મહેતાએ ભગવાનને અપડાઉન કરાવેલું, તમને ખ્યાલ છે. કારણ એક અને માત્ર એક જ છે. શું છે? તો કે એ તાકાત છે, ભક્તિની તાકાત છે. સમજાઈ ગયું? તો એ બોડાણા આવી ગયો છે, બોડાણા મૃત્યુ પામે છે. બોડાણા મૃત્યુ પામે એટલા જ માટે નાનકડી વાળીને વહી જવું પડે, એટલે લોકો ત્યાં ગીત પણ ગાય છે. કયું? રેજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા, રે નાથ તમે તુલસીના પાંદડે તોલાણા. જ્યારે પણ ભગવાનને તોલવાની વાત થાય, તમારી પાસે કાંઈ ન હોય, નાનકડું તુલસીનું પાંદ મૂકો દિલથી આસ્થાથી, તો તોલાઈ જાય છે ભગવાન ખુદ. એવો એક વિશાળ એવો મેળો, અને એ મેળાનું નામ શું છે? કાળિયા ઠાકોરનો મેળો, જિલ્લો ખેડા, તાલુકો ઠાસરા, ગોમતી નદીના કિનારે, માણેક ઠારી પૂનમ એટલે કે શરદોત્સવનું આયોજન, ફાગણ પૂનમ, કારતક પૂનમ બંને પૂનમોમાં પણ મેળાનું આયોજન થાય છે. 18મી સદીમાં મરાઠા પેશવા સરાફ સરદાર ગોપાળદાસ જગન્નાથ તામકર જે છે એ 1772ની સાલ આવે છે, અહીંયા મંદિરનું નિર્માણ કરાવે છે. અને સેવંતી વાવ જે છે
સેવંતી વાવ યાદ રાખવાની છે. શ્રી કૃષ્ણ ભગવાને કીધું તું કે તમે જઈ અને સેવંતી વાવ છે ને એ સેવંતી વાવમાં તમે શોધજો એટલે મારી મૂર્તિ મળી જશે. બરોબર, અત્યારે બુડાણા જે મૂર્તિ લઈ જાય છે ને લઈ જવા દો, પરંતુ તે લોકો માયના નહોતા, અંતે સેવંતી વાવમાંથી જે મૂર્તિ મળે એ આજે જગન્નાથ જે તમે જગત મંદિરમાં જે પૂજાય છે એ મૂર્તિ ત્યાંની છે એવું કહેવાય છે. પછી તો કે ખંભાતના એક નંદ નામનો વાણિયો આવે છે એ અહીંયા લક્ષ્મી મંદિર બનાવે છે અને સંવંત 1828માં બ્રાહ્મણો બોલાવી બહુ મોટી એવી ભવ્ય પ્રતિષ્ઠા થાય છે અને આ મેળો અને આ મંદિર આજે પણ આસ્થાનું કેન્દ્ર સાથે વરેલું આપણને જોવા મળે છે. ચલો ચલો ચલો, કોણ આવ્યું છે, કોણ આવ્યું છે? અક્ષય સાહેબ આવ્યા છે. વાહ ભાઈ વાહ વાહ વાહ, વેલકમ કરી દો. ચલો બધા અક્ષય સાહેબને વેલકમ કરી દો. માય બ્રધર ફ્રોમ મનોધર મધર અક્ષય તેરિયા, બોલો. હા બોલો બધા, હા કે હા. ચાલો હવે તો કે ગોળ ઘોડીનો મેળો. કયો મેળો? ગોળ ઘોડીનો મેળો. આ મેળામાં શું થાય તો કે એક ઘોડી છે ગોળ ગોળ ફરે એને ગોળ ઘોડીનો મેળો કહેવાય. અરે ભાઈ આવું નો હોય, શું નકરું દીધમ દીધ કરો છો? કઈ રીતના છે તો કે વાંસકુઈ નામનું એક ગામ છે મહુવા અને એ સુરત નું. બરાબર, અહીંયા મેળો રચાય છે. શું કોનો છે તો કે હળપતિ કુકણા અને ગામિત જામના જે જાતિના લોકો છે એનો આ મેળો છે. કોનો મેળો છે? ગામિત હળપતિ કુકડા આ આદિવાસી જાતિ છે એમનો મેળો છે. શું કામ થાય છે આ મેળો? તો કે સાપ્તાહિક હાટ થાય છે અને એ હાટમાં લાકડા જે છે એ લાકડાથી મૂર્તિઓ બનાવવામાં આવે છે, એની પૂજા થાય છે, પૂજા માટે લોકો એકત્ર થાય છે, વાસણો ખરીદે છે અને આવું બધું કરે છે. બરાબર, એ જ મેળાને આપણે ગોળ ઘોડીના મેળા તરીકે ઓળખીએ છીએ. બહુ નાનકડો, બહુ સિમ્પલ, બહુ કોમન, ક્યાં થાય યાદ રાખવાનો. શું કામ? તો કે જો સાપ્તાહિક કીધું એટલે કે લગભગ દર અઠવાડિયે આપણને ભરાતો જોવા મળે, પરંતુ આદિવાસી મેળો છે એની રોનક ક્યારે હોય? તમને બધાને ખબર છે કે સાહેબ એની રોનક ત્યારે અને ત્યારે જ હોય જ્યારે આદિવાસી મહિનો આવે, ફાગણ મહિનો આવે. કયો મહિનો? ફાગણ મહિનો. ચલો ત્યાંથી આગળ વધીએ. સંખ્યામાં બહુ મોટો એવો ઘટાડો જોવા મળ્યો છે, એ 286 પહોંચી ગયા છે. તો સાહેબ તમે કહે ને કે તમારી તાકાત ખૂટી, તમારી તાકાત ખૂટે, મારી તાકાત ખૂટશે. સાહિત ખંડેવાલા મારી દ્રષ્ટિ, હા અક્ષય સાહેબ ને સાબાસ સાબાસ. ઓકે, ખોટું ન જોઈએ, હું 2 મિનિટમાં આવું. તમે હા પાડો તો 2 મિનિટમાં આવું. બરાબર, હું માણસ છું, મેં તમને કીધું હતું. એક હજી એક નાનકડો બ્રેક લઈ લો, પછી નહીં લઉં, 2 જ મિનિટની માત્ર. કોક ના પાડે છે, અરે 2 મિનિટ ખાલી જઉં છું, ક્યારું પાણી પી કરું છું, તમે થોડુંક સમજો. ચાલો તો બધા તમે વાત કરો, હું 2 જ મિનિટમાં આવ્યો. અક્ષય સાહેબ સાથે વાત કરો, તમે આ વરાણાના મેળાના લસા ઘુસા ઉડાડો, ત્યાં હું આવું. ચલો તમે તો તમારો ફોન લઈને પણ જઈ શકો. ઓકે સરસ, ચાલો તો લેટ્સ સ્ટાર્ટ. ફરી એક વખત આપણે, હું અભિજીત છીજાલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. 290માંથી 390, 390માં 490 પહોંચાડો. ચાલો હવે છેલ્લી 2 કલાક છે, આમાં હવે ઢૂંઢે ઢૂંઢ દેવાની વાત છે. થોડીક સ્પીડમાં વધારો થશે, બરાબર, થોડુંક સંયમ રાખજો. ખૂણામાં જ બેઠું રહેવાનું છે, હું 4 કલાક ઘટું નહીં તો તમે કઈ રીતના હટો? તમે ન જ હટી શકો સાહેબ. બરાબર, ચાલો
તો વરાણાનો મેળો. પેલા આપણે શું મેં તમને કીધું હતું કે આપણે ચાર ત્રણ પ્રશ્ન પૂછવાના છે. પહેલો પ્રશ્ન કયો પૂછવાનો? ક્યાં. બીજો પ્રશ્ન શું પૂછવાનો? ક્યારે. એટલે કે ક્યાંનો મતલબ શું થયું? સ્થળ. ક્યારેનો મતલબ શું થયો? તિથિ. અને ત્રીજો પ્રશ્ન પૂછવાનો શું કામ, મતલબ કે શું વિશેષતા. તો પહેલો પ્રશ્ન પૂછો કે ક્યાં. તો જો પાટણ નામનો તાલુકો છે. કયો તાલુકો છે? પાટણ. તમને તરત પટોળું યાદ આવે. શું યાદ આવે? પટોળું. એ પાટણ તાલુકો જે છે એનો વઢિયાર પ્રાંત, અને એ વઢિયાર પ્રાંતમાં આવેલું વરાણા નામનું ગામ. કેવું ગામ છે? વરાણા નામનું ગામ. આ ગામ ખાતે આ મેળાનું આયોજન થાય છે. બરોબર છે? બોલો હા. અક્ષય સાહેબની જેમ બોલો હા. તો કે હા. ઓકે, આ મેળાનું આયોજન થયું. હવે ક્યારે રચાય એ યાદ રાખવાનું છે. તો મહા મહિનો આવ્યો. કયો મહિનો આવ્યો? મહા મહિનો. મહા મહિનામાં મહાશિવરાત્રી યાદ રાખજો. અને એ મહા મહિનાની નોમ છે. મહા સુદ નોમના દિવસે આ મેળાનું આયોજન થાય છે. હવે આ મેળો કોના સાનિધ્યમાં રચાય છે? તો યાદ રાખજો, ખોડિયાર માના મંદિરે. કયા મંદિરે? ખોડિયાર માતાના મંદિરે આ મેળાનું આયોજન થાય છે. યાદ રાખજો, તલની સાની છે ને, એ તલની સાનીનો પ્રસાદ પણ અહીંયા દેવામાં આવે છે. કેનો? તલની સાનીનો પ્રસાદ જે છે એ પ્રસાદ પણ અહીંયા દેવામાં આવે છે. તો કેટલી વાત યાદ રાખવાની છે? બે થી ત્રણ જ વાત યાદ રાખવાની. ક્યાં? તો કે પાટણ. પાટણનું વરાણા. ઓકે, ક્યારે? તો કે તિથિ મહા નોમ. ક્યાં? તો કે ખોડિયાર માના સાનિધ્યમાં. શેના માટે જાણે? તો તલની સાની જે છે એ સાની એટલે તમને પાછ ખબર હોવી જોઈએ, સ્થાની ને કચરિયું ના બધી જે છે એ વાતો. ઓકે, ચાલો. ડન છે, ડન છે, ડન છે. બધાએ બોલી છે. બોલો હા. તો બધાએ બોલી હા. ચલો આગળ વધીએ ત્યાંથી. અને ત્યાંથી આગળ વધી અને હવે આપણે બીજા મેળા તરફ જઈએ. એની પહેલા હું તમને પીડીએફ, જે તમને પીપીટી ગમતી હોય, કરી દઉં. પાટણ જિલ્લાના વઢિયાર પ્રાંતમાં આવેલા વરાણા ખાતે ભરાય. પ્રતિ વર્ષ મહાસુદ નોમના દિવસે મેળાનું આયોજન થાય. ખોડિયાર માતાના મંદિરમાં સાનિધ્યમાં મેળાનું આયોજન થાય. તલની સાની જે છે એ પ્રસાદ સ્વરૂપે દેવાતી હોય છે. આપને કભી સુના હે કે ઘી કી નદિયા બહેતી હે? કભી સુના હે આપને એસા? કહી આપને સુના થા એસા કે કહી કોઈ એક સ્થળ એસા હે, કોઈ એક જગા એસી હે જહાં પર તેલ કે તાલાબ હે, દૂધ કે તાલાબ હે ઓર છાછ કે તાલાબ હે? યે બાત મેં કોઈ કોઈ ભી તથ્ય નહીં, પર ઇસ પે આપ શ્યોર કહે સકતે હો, પક્કા દાવે કે સાથ કહે સકતે હો કે દેર ઇઝ વન પ્લેસ કે જહાં પર વેર, જે જગ્યાએ ઘીની નદીઓ વહે છે. સાહેબ સમજો, ખાલી ઘીની નદીઓ, ખાલી અહીં જોજો, અહીં વાંચો કે આ એક એક આપણે એક નાનકડો એવો કાપલી છે, એમાં જો ઘી કી બાળ, બરાબર, માતા પર ચડાયા ગયા 1600 કરોડ કા 5.5 લાખ કિલો ઘી. સાહેબ 10 લાખ કિલો ઘી જે છે એ ઘીની આહુતિ લગાવાય છે અહીંયા. તો વિચાર તો કરો, ઘીની નદી ખંભાળીયા, એ ઘીની નદી નહીં, એને કહેવાય ઘી નદી. શું કહેવાય? ઘી નદી. ઘીની નદી કે તો આજ કરવાનું છે, બરાબર. જો નીચે વાંચો, ગુજરાત કે રૂપાલ ગાંવ મેં સોમવાર કો ઘી કી નદી બહી, મોકા થા મહાનવમી પર માતા પર ચઢાવે કા કરીબ 11 લાખ ભક્તો ને માતા કા દર્શન કિયે ઓર ભક્તો ને 5.5 લાખ કિલો ઘી ચડાયા ઓર ઉસકી કિંમત કરીબન 16 કરોડ હે. કેટલી છે? 16 કરોડ. સાહેબ ને પછી તમે જવાબ લઈ આવજો કઈ રીતના થાય, એ શું છે, હું મારી રીતના સમજાવવાનો પ્રયત્ન કરો. આ મેળાનું નામ છે પલ્લીનો મેળો. કેનો મેળો છે? પલ્લીનો મેળો. કેનો મેળો છે? રૂપાલનો મેળો. કેનો મેળો છે? વરદાયની માનો મેળો. કેનો મેળો છે? વડેચી માનો મેળો. બધા જ મેળા એક જ છે, બરાબર. સમાનાર્થીમાં કદાચ પૂછાય તોય પણ આપણને આવડવું જોઈએ. ચલો પહેલો પ્રશ્ન, તિથિ ક્યારે રચાય છે, તો એ તિથિ ઉપરથી પડશે. અને પૈડી કે સાહેબ આસો મહિનો આવે ને એ સુદ પક્ષની નોમ, બરાબર. આસો મહિનો આવે એટલે આસો મહિનાની બે આપણે તિથિઓ યાદ રાખી છે, આસો સુદ આઠમ, આસો સુદ નોમ. આ બે દિવસે લગભગ બધા જેટલા લોકો હિન્દુ કમ્યુનિટી સાથે સંકળાયેલા છે બધા કહે છે કે સાહેબ આમાં તો અમારે હોમ હવન થાય. શું થાય? હોમ હવન થાય. અમે કદાચ કોઈ કોઈ સમયે ગામડે ન જઈ શકીએ, કાંઈ નહીં, પણ આઠમના હોમ જે નિવેદ થાય એ નિવેદમાં તો જવું જ પડે. તો યાદ રાખવાનું છે, આમાં નોમનો હવન થયો છે. શેની આહુતિ આપવાની છે? તો ઘીની આહુતિ આપવાની, યાદ રહી જાય એટલા માટે છે. પલ્લીનો મેળો તિથિ આસો સુદ નોમના દિવસે, બરાબર. ક્યાં? તો કે ગાંધીનગર જિલ્લો રૂપાલ નામનું ગામ અને વરદાયની માતાનું મંદિર છે. ઘીની આહુતિ માટે જાણીતો મેળો, મેં તમને કીધું એમ, નવ દુર્ગા માના નવ સ્વરૂપો પૈકી એટલે કે બીજા નંબરનું સ્વરૂપ જેનું નામ છે બ્રહ્મચારિણી. કઈ છે?
પ્રથમ શૈલ પુત્રી, દ્વિતીય બ્રહ્મચારિણી, તૃતીય ચંદ્ર ઘંટા, બરાબર. તો એ નવે નવ જે દેવીઓ છે, એ નવે નવ દેવીઓના જે સ્વરૂપો છે, એ સ્વરૂપોમાં બ્રહ્મચારિણી સ્વરૂપ, એટલે બ્રહ્મચારિણી સ્વરૂપ એટલે સાક્ષાત મા વરદાયની, વરદાયની માં જે છે ને એ બ્રહ્મચારિણીનું સ્વરૂપ છે. કેનું સ્વરૂપ છે? બ્રહ્મચારિણીનું સ્વરૂપ છે. ચલો ધીમે 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 તમારી એફર્ટ ખૂટવા લાગી છે, ધીમે ધીમે તમે થાકવા લાગ્યા છો. ડોન્ટ નો વાય, શું કામ તમે થાકો છો? મારું ગળું બેહી ગયું છે, થાકો છો તમે? કાંઈ વાંધો નહીં, આગળ આવીએ. ચાલો, હવે આની પાછળ કંઈક સ્ટોરીઓ સંકળાયેલી હશે કે નહીં? 100% હોય સાહેબ. સાંભજો કે શૃંગ નામના ઋષિ હતા, અને એ શૃંગ નામના ઋષિ છે ને, એ શૃંગ નામના ઋષિ તપ કરતા હતા, અને એ જ સમય દરમિયાન ત્યાં રામ ભગવાન આવે છે. અને શૃંગ નામના ઋષિના કહેવાથી રામ ભગવાન જે છે ને આ સ્થળે આવે છે અને હવન કરે છે, અને અમોઘ બાણ રાવણને મારવા માટે અમોઘ બાણ જે છે ને એ અમોઘ બાણ અહીંયાથી હાંસલ કરે છે, કે પછી નાભિ પર લાગે છે, રાવણ મૃત્યુ પામે, દશાનંદ મૃત્યુ પામે. દ્વંદોદરી દુષ્ટ કો શ્રીમત કહો. હા, તો એ રાવણ જે છે, દશાનંદ છે, દશાનંદને મારવા માટે અમોઘ બાણની પ્રાપ્તિ ક્યાં થાય? તો કે પલ્લી રૂપાલ ખાતેથી. ક્યાંથી? રૂપાલ ખાતેથી. ચાલો, આ તો થઈ ગઈ વાત એક. હવે વાત કરી બીજી. હવે પાંડવો ગમ્યા હોય તે પાંડવો તો અડી જ જવાના હોય, તમને ખબર જ છે. ના ના ના, એ પલ્લી તો, જો પલ્લી તો બધી જગ્યાએ પલ્લી જ કહેવાશે, પણ આ પલ્લી આપણે યાદ રાખવાની છે, બરાબર. ચલો, તો હવે પાંડવો, મેં તમને કીધું પાંડવો ગમી આડી જાય. હવે પાંડવો અહીંયા આવે છે, અને ત્યાં વરખડી નામનું ઝાડ છે. એ વરખડી નામના ઝાડ પર પોતાના જે શસ્ત્ર અને અસ્ત્ર અને જે વાઘાઓ છે, એ વાઘાઓ ચેન્જ કરી ઉપર ત્યાં બધું મૂકી દેશે માળિયા પર, અને પછી કે ને કે એક અજ્ઞાત વાસમાં નીકળે છે, મતલબ કે છુપા વેશમાં એ લોકો નીકળી જાય છે. ત્યાંથી ઋષિના વેશ ધારણ કરી અને પાંડવો નીકળી જાય છે. અને પાંડવો જે છે, એ પાંડવો એમ કે છે કે માતાજી, જો અમે બચી જઈએ ને તો અહીંયા પાછા આવશે, અને અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરીશું, અહીંયા પંચકુંડી યજ્ઞ કરીશું. આવી ત્યાં જીભ કચડીને જાય છે પાંડવો, અને બને છે શું? કે બને છે એવું, અંતે પાંડવો જે છે એ પાંડવો મહાભારતનું યુદ્ધ પણ જીતે છે. અને એ યુદ્ધ જીત્યા બાદ કોના કહેવાથી? શ્રીકૃષ્ણ ભગવાનના કહેવાથી. શ્રીકૃષ્ણ ભગવાન, પાંડવો અને પાંડવોની પત્ની કોણ? તો કે એનું નામ છે દ્રૌપદી. આ બધા ક્યાં જાય છે? બધા જાય છે અહીંયા રૂપાલ ખાતે જાય છે. હવે રૂપાલ ખાતે પહોંચી ગયા છે. રાજકોટમાં મેઘ મહેર થઈ ગઈ છે, વરસાદનું આગમન થઈ ગયું છે, બરાબર. સારો એવો વરસાદ પડે છે અહીંયા અમારે. તો પાંડવો જે છે એ પાંડવો ત્યાં ગયા, અને એ પત્ની જે દ્રૌપદી રહી, એ દ્રૌપદીએ ત્યાં એક કુંડી બનાવી, એક સોનાની માતાજીની મૂર્તિ બનાવી, અને એક યજ્ઞ કરે છે, બરાબર. અને આ પંચકુંડી યજ્ઞ જે છે ને, એ પંચકુંડી યજ્ઞ છેલ્લે ત્યાં દ્રૌપદી સોનાની પલ્લી બનાવી તૈયાર કરીને કરે છે, બરાબર. આવી બે 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 વાયકાઓ જે છે એ વાયકાઓ આની સાથે સંકળાયેલી છે. હજી આટલું જ નથી હોતું ને, આનાથી પણ આગળ હોય, કારણ કે આપણે તો ગુજરાતી છીએ, સમજાણું. કઈક હશે હજી આગળ. હા, ગુજરાતનો પ્રતાપી રાજા, ચક્રવર્તી રાજા, જેનું નામ છે એસ જે સઘરા જયસંઘ. કોણ છે? સઘરા જયસંઘ, જેને તમે સિદ્ધરાજ જયસિંહના નામે ઓળખો છો, જેને તમે ત્રિભુવનગંજ, તમે જેને બરબરક જિષ્ણુ, તમે તેને અવંતીનાથ કહો છો, એવો સિદ્ધરાજ જયસિંહ જ્યારે માળવાના રાજા નરોવરમાં, માળવાના રાજા યશોવરમાં, બેના નામ તમને ખબર હશે. સિદ્ધરાજ જયસિંહના પિતા એટલે કે એમનું નામ છે કર્ણદેવ સોલંકી. આ કર્ણદેવ સોલંકી માળવા પર ચડાઈ કરે છે અને મૃત્યુ પામે છે, બરાબર છે. હવે એ મૃત્યુનો બદલો લેવા માટે સિદ્ધરાજ જયસિંહ આકુળ વ્યાકુળ આપણો થયો હોય છે, અને એ સિદ્ધરાજ જયસિંહ માળવા પર ચડાઈ કરે છે. હવે માળવા પર ચડાઈ કરતા પહેલા એનાથી ભૂલથી એક જીભ કચરાઈ જાય છે, કે જ્યાં સુધી હું માળવાના રાજાને નહીં મારું, નહીં હરાવું, એનો વધ નહીં કરું, ત્યાં સુધી હું અનજળ ત્યાગ અનજળ જે છે એ ભક્ષીશ નહીં, એટલે કે અન્ન નહીં લઉં કે પાણી પણ નહીં પીવું, એવી એક 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 કઠોર પ્રતિજ્ઞા લેવાઈ જાય છે. હવે ધીમે ધીમે બનતું હોય છે શું, કે આ યુદ્ધનો સમય તો લંબાતો જાય છે, હજી તો ત્યાં પહોંચાઈ નથી હોતા, અને બાકડો બને છે, અંદર ભૂખ પણ એટલી લાગી હોય છે, અને માતાજી એના સ્વપ્નમાં આવે છે, અને માતાજી સ્વપ્નમાં એમ શું કહે છે કે તું એક કામ કર, પુરા છાણાનો એક બહુ મોટો એવો જે ગાયનું છાણ છે એ છાણમાંથી એક કિલ્લો બનાવ, અને એ કિલ્લામાં અડદના લોટની, અડદની દાળ છે એના લોટનું એક પૂતળું બનાવ શત્રુ, અને પછી એને તું મારી નાખ, એને આગ ચંપિત કરી દે, એટલે તારી જે પ્રતિજ્ઞા છે ને પ્રતિજ્ઞા પૂરી થઈ જશે. અને આવું સિદ્ધરાજ જયસિંહ કરે છે. પછી તો એ માળવા પર ચડાઈ પર પડે ત્યાં કરે છે, અને માળવાના રાજાને પણ હરાવે છે, અને અવંતીનાથનું પોતે બિરુદ પણ ધારણ કરે છે.
ફરતી વખતે જ્યારે પાછો ફરે છે ત્યારે અહીંયા આ મંદિર છે ને એ મંદિરને મંદિરનો જીર્ણોદ્ધાર કરે છે, મંદિરને પુનઃનિર્માણ કરે છે. અને માતાજીમાં સિદ્ધરાજ જયસિંહની આસ્થા બહુ બધી હોય છે. વડના ઝાડની નીચે માતાજી હોવાના કારણે એને વડેચી નામે પણ આપણે ઓળખીએ છીએ. ચાલો ઓકે, ચાલો ચાલો, સરસ સરસ. કોંગ્રેચ્યુલેશન સર, 900 લાઈક. ઓકે, તો કેટલી ઘટે છે? 100 ઘટે છે ને, થઈ જશે, ટેન્શન લેતા નહીં. બરાબર, તમારું તમારો પ્રેમ આટલો ને આટલો વરસાવતા રાખો. 900 ને 4 પહોંચી ગયા છીએ આપણે, એટલે લગભગ સાહેબ આજે આપણે બધા રેકોર્ડ તોડવાના છો. તમે હો, હું તો કાંઈ નહીં. લવ યુ ઓલ, બધાને દિલથી મોહબ્બત. અને અને જો મેં ઘા કરી દીધી, લઈ લેજો તમે બધા. માળવા પર આક્રમણ, કરદેવ સોલંકીને માર્યો, પછી માળવા પર ચડાઈ સિદ્ધરાજ જયસિંહ કરશે, વરદેનીમાં સપનામાં આવશે, ગાર ગાય જે છે એના છાણનો કિલ્લો બનાવ, શત્રુનું પુતળું બનાવ, અને અવંતીનાથનું બિરુદ ધારણ કરે, વડ નીચે હોવાના કારણે વડેચી. હવે આ મેળાને એકતાનું પ્રતીક, ધાર્મિક એકતાનું પ્રતીક કહેવાય, એનું કારણ તમને સમજાવું. તો જો અલગ અલગ લોકો આવે, પેલા કોણ આવે? દલિત લોકો આવે, પછી કોણ આવે? સુથાર લોકો આવે, પછી કોણ આવે? તો કે વાણંદ લોકો આવે. કોણ આવે? વાણંદ જ્ઞાતિના લોકો આવે. પછી કોણ આવે? તો કે વોહરા કમ્યુનિટી આવે. પછી કોણ આવે? તો કે બ્રાહ્મણો આવે. આ બધા આવે અને બધાના કામો અલગ અલગ છે. સાહેબ કઈ રીતના સમજાવો? તો ન સમજાણો. જો પેલા દલિત આવશે, દલિત શું કરશે? દલિત સમીનું વૃક્ષ લઈ આવશે. કેનું વૃક્ષ લઈ આવશે? સમીનું વૃક્ષ. યાદ રાખજો, હવે ક્લાસ 3 પણ વિધાનાત્મક પ્રશ્ન પૂછાતા જાય છે, એટલે આપણે વિધાનાત્મક પ્રશ્નમાં બધી જ ડિટેલનું ધ્યાન રાખવું પડશે. સમીનું વૃક્ષ કોણ લઈ આવે છે? દલિત. હવે સુથાર શું કરશે? સુથાર એ સમીના વૃક્ષને વહોરી અને એમાંથી રથ બનાવશે, એટલે કે પલ્લી બનાવશે. સમજાણો. હવે વાણંદ કમ્યુનિટી આવી. વાણંદ કમ્યુનિટી શું આવશે? તો કે વાણંદ કમ્યુનિટી જે છે એ વાણંદ કમ્યુનિટી ફરતે ફરતે આ પલ્લી રથને ફરતે ફરતે સોટા બાંધશે. શું બાંધશે? સોટા. હવે કોણ આવ્યા? તો કે વોહરા આવ્યા. વોહરાનું કામ શું છે? તો કે વોહરા જે છે એ વોહરા અહીંયા કુંડા જે રચાયા હશે, પેલા કુંભાર આવશે, કુંભાર આવશે. કોણ આવશે? કુંભાર. કુંભાર શું કરશે? ત્યાં કુંડાઓ ગોઠવશે. અને એ કુંડા જે છે એ કુંડામાં કપાસિયા કોણ નાખશે? તો કે એ કુંડામાં કપાસિયા નાખશે વોહરાઓ. હવે કોણ આવ્યા? બ્રાહ્મણો. બ્રાહ્મણો શું કરશે? તો કે દીપ પ્રાગટ્ય કરશે. દીપ પ્રાગટ્ય કરી અને પછી આ મેળો જે છે, મેળાને ખુલ્લો મૂકશે. ભાવિ ભક્તો જે છે આ પલ્લીને આખા ગામમાં ઝુલાવશે, આખા ગામમાં ફેરવશે, અને પાછી અંતે વરદાયની માના મંદિરે પાછી લઈ આવવામાં આવે છે. તો આવો એક મેળો, એટલે મેળાનું નામ છે પલ્લીના રૂપાલનો મેળો. કેનો મેળો છે? પલ્લીના રૂપાલનો મેળો. ઓકે, ચાલો, ખબર પડી ફ્રેન્ડ? ઇઝ ધીસ ક્લિયર? કમ્પ્લીટ છે? ફરી હું મેરેથોન રાખીશ, પણ સાહેબ જો આ 300 ની એવરેજ નથી રહેતી તો ખરાબ કહેવાય ને. મારી એક્સપેક્ટેશન શું હતી? સાચું કહું, મારી એક્સપેક્ટેશન હતી 500 છોકરા તેમનામ લાઈવ હશે. તમારે મહેનત કરવી પડશે. જો હું આમાં જ પૈસા લઉં તમારી પાસે, 1 રૂપિયો લઉં, સાચું કહેજો. મેં આમાં ક્યાંય કીધું તમે કોડ મારો લઈ જ લ્યો, તમે ખરીદી જ લ્યો કીધું? મેં હું તમારા માટે કામ કરું છું ને અત્યારે. અમારી ટીમ આખી અત્યારે ફ્રી તમારા માટે કામ કરે છે. તો તમારી થોડીક જવાબદારી હોય કે નહીં? શું જવાબદારી હોય? શું હોય? કે પરાણે લઈ આવવાના છોકરા હોય, કે બેસો તમે, એક વખત જોવો, એક વખત આવો, પછી નો ગમે તો ન આવતા. અને એક વખત આવશે એટલે ખબર પડશે કે શું ક્વોલિટી મળે છે અને કેટલી રચનાત્મક રીતના પ્રેઝન્ટ થાય છે. તો એમને મજા આવવાની જ છે. બધા લેક્ચરર્સ અમારા એવા છે, એમાં કોઈ જાતની શંકા નથી. ચાલો, તો લીંબુ શરબત પૂરું. સ્ટુડન્ટ બે વાર લાઈક કરે, બે વાર લાઈક કરે, ડિસલાઈક થઈ જશે, એવું કરતા નહીં. ચાલો, તો આગળ વધીએ અને આપણે ભણીએ કે જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની, સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની. શું આવ્યું છે? સોમનાથનું મંદિર કેટલા બધા થાંભલા ઉપર ઊભું છે. ત્રિકુટાચલ મંદિર છે, નાગર શૈલીમાં બનેલું આ મંદિર છે. એકદમ ગીર સોમનાથમાં ઘૂગવતા સમુદ્રના કિનારે આવેલું મંદિર છે. મંદિરનો ઇતિહાસ ખૂબ ભવ્ય રહેલો છે, તમને અને મને બધાને ખબર છે. કે તું તો ચારે તે જુગમાં જાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. તો 4 જુગ છે એ ફાઇનલ થઈ ગયા. કયા કયા યુગ આવે? પહેલા આવે સતયુગ, બરાબર, પછી આવે ત્રેતાયુગ, પછી આવે દ્વાપર યુગ,
અને છેલ્લો યુગ આવે જેને આપણે કહીએ છીએ કળિયુગ. મેં તમને કીધું હવે જે આવશે શું આવશે, હળાહળ કળિયુગ આવશે. તો જો આ બધા જ યુગ સાથે આ મંદિરની સ્ટોરી સંકળાયેલી છે. પહેલી વાત કે સતયુગ જે છે ને એ સતયુગમાં ચંદ્ર આવશે અને એ ચંદ્ર દ્વારા અહીંયા મંદિર જે છે એ મંદિરનું નિર્માણ થશે અને એ મંદિર સોનાનું બનશે. કેનું બનશે? સોનાનું. ત્રેતાયુગમાં કોણ આવશે? તો કે ત્રેતાયુગમાં રામ આવશે, ત્રેતાયુગમાં પરશુરામ આવશે. તો ત્રેતાયુગમાં રામ ભગવાનને, ઓકે એક જ મિનિટ, હા રામ આવે તો રામની સામે કોણ આવે? રાવણ આવે. બરાબર. તો રાવણ શેનું બનાવશે? શિવ ભક્ત હતો, બહુ મોટો શિવ ભક્ત હતો, યાદ રાખજો. રાવણ બનાવશે ચાંદીનું, હે ને. ચાલો, જયારે દ્વાપર યુગમાં કોણ આવશે? એક જ માત્ર ભગવાન આવ્યા છે. કૃષ્ણ પરમાત્મા એ શું કીધું કે જો સાહેબ આવું તો એકલો આવું. બરાબર. એકલા આવવા દેવું વિદ્યો નકાય નહીં. બધા યુગમાં બે કરતા વધારે ભગવાનો આવ્યા છે. વિષ્ણુનો અવતાર દ્વાપરમાં એક જ કાળિયો ઠાકર આવ્યો છે અને એ સુખડ ચંદનનું અહીંયા મંદિર બનાવે છે, એટલે લાકડાનું કષ્ટનું બને. અને કળિયુગમાં પછી સાતમી સદીમાં બને છે, નવમી સદીમાં બને છે, બારમી સદીમાં બને છે, ચૌદમી સદીમાં બને છે. આ મંદિરનું નવનિર્માણ થતું 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 જ જાય છે. નાગભટ્ટ નામનો બીજા નંબરનો રાજા જે છે એ રાજા બનાવે છે. એ કેસરી રંગ અને લાલ રંગના પથ્થરોનું બનાવેલું નિર્માણ થયેલું એક મંદિર હોય છે. એની પહેલા જ્યારે મૈત્રક વંશ હોય છે તો મૈત્રક વંશના સમય દરમિયાન પણ મંદિર બને છે. પરંતુ મંદિર સાચી એની ઓળખ ક્યાં છે? બહુ પૂછાતું શું હોય છે? તો કે એક સોલંકી કાળનો એક રાજા અને રાજાનું નામ છે ભીમદેવ. આ રાજા ભીમદેવ પહેલા દ્વારા આમાં પથ્થરનું નિર્માણ કરેલું મંદિર જોવા મળે છે. સોમનાથની જાહોજલાલી એવી હતી કે ભારત પર આક્રમણો જે થતા ને એ આક્રમણોના એ સમય દરમિયાન સોમનાથ લૂંટવું એ મુખ્ય આશય બનતો. કેટલી વાર સોમનાથ લૂંટાણું છે અને ગજનવી પ્રાંતનો મોહમ્મદ નાનકડો હતો ત્યારથી નક્કી કર્યું કે સોમનાથને તો હું મોટો થઈને લૂંટી શકતે. આપણે છોકરાઓ કે હું મોટો થઈને ઇન્જિનિયર બની છે અને શું કીધું? હું મોટો થઈને સોમનાથને લૂંટીશ. અને સોમનાથને લૂંટવા માટે આવે છે, ભીમદેવ સાથે યુદ્ધ કરે છે, એક બહુ મોટું યુદ્ધ રચાય છે અને એ યુદ્ધના અંતે તમને મન બધાને ખબર છે ભીમદેવ પહેલાનું 20,000 સૈન્ય નષ્ટ પામે છે. અને હવે શું બનવાનું છે? આ સોમનાથનું મંદિર લૂંટાય છે સાહેબ, અને સોમનાથના મંદિર લૂંટાય છે, આગ ચંપિત કરી દેવામાં આવે છે, ઘણી બધી વસ્તુઓને અહીંયા સમુદ્રમાં ઘા કરી દેવામાં આવે છે, એટલો નરાધમ હતો એ. પછી ભીમદેવ બનાવે છે પથ્થરનું. યાદ રાખજો, આ પથ્થરના મંદિરના અવશેષો આજે પણ પ્રભાસ પાટણ મ્યુઝિયમ ત્યાં છે, ત્યાં છે. હવે શું બનશે? ડાઉનલોડ થશે લેક્ચર, 100% ડાઉનલોડ થશે. બરાબર. આ હું બધો લેક્ચર ભણાવી દઈશ ને એની એક કલાક પછી એ સ્ટ્રીમિંગ ઓફ થઈ જશે. સ્ટ્રીમિંગ ઓફ થઈ જાય પછી તમે એને ડાઉનલોડ કરી શકતા હોય છે. ઓકે, તો ડાઉનલોડ કરી લેજો, ટેન્શન ન લેતા, ડાઉનલોડ થાય છે, ઉપાધિ કરતા નહીં. ચલો હવે આગળ વધીએ. આપણે હવે શું બને છે કે એક દિવસ સરદાર વલ્લભભાઈ પટેલ છે ને, સરદાર વલ્લભભાઈ પટેલ ગુગવતા સમુદ્રના દર્શનાર્થે ગયા હોય છે. સમુદ્રમાં ડૂબકી લગાવે છે અને એકદમ જીર્ણિત થયેલા આ સોમનાથના મંદિરને જોવે છે. દુઃખ તો બહુ થાય છે સરદારને, પણ સરદાર છતાં એક ભીના હૃદયથી પાછા પડતા આવે છે. ત્યારે સાક્ષાત્કાર થાય છે. સમુદ્ર ખુદ સરદાર પટેલને એવું કહે છે, તને શરમ નથી થતી? તને દયા નથી આવતી? આજે તારો બાપનો બાપ જે છે એ ખપાણો છે, એ તારો બાપનો બાપ છે એ જીર્ણાણો છે, એ તારો બાપનો બાપ છે એ ઝંખાણો છે, આ તૂટેલો છે. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાં જ પ્રાણ પ્રતિજ્ઞા લે છે કે હું આ મંદિર જે છે એ મંદિરનો પુનરુદ્ધાર કરીશ, મંદિર જે છે એનું પાછું નિર્માણ કરાવીશ. અને સાહેબ ત્યાંથી આ મંદિર બનાવવાની આખી જે કેને કે એક પ્રોસેસ છે એ ચાલુ થાય છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી એના તંત્રી હતા, મતલબ એની દેખરેખ હેઠળ તૈયાર થયું હતું. એના તંત્રી જે છે એ જામ સાહેબ હતા, આજના કેશુભાઈ પટેલ છે. બરાબર. લોકાર્પણ જે છે એ શંકરદયાળ શર્માના હસ્તે થાય છે. રાજેન્દ્ર પ્રસાદ આવે છે, અલગ અલગ બધા જ વિદ્વાનો જે છે અહીંયા આવે છે. સુવર્ણ મહોત્સવનું આયોજન અહીંયા 2002 કે 2003 થી થાય છે અને એ અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન થાય છે. તો એવો એક મસ્ત એવું એક સોમનાથનું મંદિર ઊભું છે, ત્યાં એક મેળો રચાય છે અને એ છે સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો. ખબર પડી ગઈ ક્યારે રચાય? કાર્તિકી પૂર્ણિમા. શું કામ કાર્તિકી પૂર્ણિમા? એવું કહેવાય છે કે કાર્તિકી પૂર્ણિમાને દિવસે રાત્રે ઉપરનો રહેલો ચંદ્ર અને નીચે રહેલી શિવલિંગ આ બે એક્ઝેક્ટ એક જ તે લાઈનમાં આવી જાય છે. ક્યારે? કાર્તિકી પૂર્ણિમાના દિવસે. બરાબર. તો આ કાર્તિકી પૂર્ણિમાને દિવસે ભરાતો મેળો છે. ઐતિહાસિક કાળમાં બંધાયેલું આ મંદિર પ્રાગૈતિહાસિક કાળમાં પણ નિર્માણ પામતું હોવાના પુરાવા મળ્યા. સ્થળ સોમનાથ મંદિર, ગીર સોમનાથ નામનો જિલ્લો છે. તિથિ કાર્તિકી પૂર્ણિમા છે. કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ આકાશ
માં ચંદ્ર અને શિવલિંગ જે છે સીધી લીટીમાં આવી જાય છે. દેહોત્સર્ગ સ્થળ છે, ત્રિવેણી સંગમ છે, પ્રભાસ તીર્થ છે, આ બધાના દર્શનાર્થે લોકો જાય છે. અમદાવાદની સબ જેલમાં તૈયાર થયેલા કલાકૃતિઓ અને ચીજ વસ્તુઓ જે છે એનું વેચાણ કરવામાં આવે છે અને એવો ભવ્ય મેળો, અને મેળાનું નામ છે સોમનાથનો મેળો. કેનો મેળો છે? સોમનાથનો મેળો. ઇઝ ધીસ ક્લિયર? કમ્પ્લીટ છે? તો આગળનો મેળો આપણે ભણીએ. હા પાડો, ફટાફટ હા પાડો તો મને ખબર પડે કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, સોમનાથના મેળો. ઓકે, નેક્સ્ટ મેળો છે અને એ મેળાને આપણે કહીએ છીએ હાથિયા ઠાઠુનો મેળો. કયો મેળો છે? હાથિયા ઠાઠુનો મેળો. બધું મૂકી જ દઉં છું એટલે તમને વાંધો આવે નહીં. ચલો થોડીક આપણે સ્પીડ રાખીએ, કારણ કે જે આપણે ઘણું બધું કરવાનું બાકી છે. જો વિસનગર, આ વિસનગર અને એનું વાલમ નામનું ગામ. કયું ગામ છે? કે વાલમ આવો ને આવો ને, વાલમ આવો ને આવો ને, કેવી આ દિલની સગાઈ, કેવી આ દિલની ભવાઈ, ઓતા થયા થયા. એ જ વાલમ નામનું ગામ, અને એ વાલમ નામના ગામમાં ચૈત્ર મહિનો, ચૈત્રના સુદ પક્ષની પાંચમથી નોમ. કેટલા? પાંચમથી નોમ એટલે પાંચમ, છઠ, સાતમ, આઠમ અને નોમ. કેટલા દિવસ? પાંચ દિવસ સુધી રચાય. ક્યાં? વાલમ નામના ગામે. હવે શું કરવામાં આવે છે ખબર છે? જો દસમના દિવસે શું કરવામાં આવે? ચૈત્ર સુદ નોમથી ચાલુ થાય, દસમના દિવસે ચાર બળદ અને બે ગાડાઓ જે છે એ ગાડાઓને જોડવામાં આવે, શણગારવામાં આવે, અને વાલમની નાની નાની શેરીઓ છે ને એ શેરીઓમાં એને છૂટા મૂકી દેવામાં આવે. હવે શું થશે કે ઓલી નાની નાની સાંકડી શેરીઓ છે એમાં લોકો હુઈ ગયા છે, અને એની ઉપરથી આ જે બળદ ને ગાયોની બધી છે એની ઉપરથી દોડશે, અને એના કારણે ઘણાની કેળ જે છે એ મચકોળે જતી હોય છે, ઘણીની કેળ હારી થઈ જતી હોય છે, ઘણા સીધા સ્વર્ગ સીધાવતા હોય છે. તો વિસનગરમાં વાલમ ગામ ખાતે જે લાસ્ટ ટાઈમ જયારે મેળાનું આયોજન થયું હતું ત્યારે જય પટેલ નામનો એક છોકરો છે, એ છોકરો મૃત્યુ પામ્યો હતો એટલે બહુ ચર્ચામાં આવ્યો હતો, પૂછી નાખ્યો હતો તરત જ તે મેળાનું જે છે એ મેળો પૂછી નાખ્યો હતો. તો યાદ રાખજો, તમારે આટલું યાદ રાખવાનું છે. ઓકે, શું યાદ રાખવાનું છે? દસમના દિવસે ચાર બળદો બે ગાડાઓને જોડવામાં આવે, વાલમની શેરીમાં એને છોડવામાં આવે, વિસનગર વાલમ નામનું ગામ, ચૈત્ર સુદ પાંચમથી લઈને નોમ. બરાબર બધાને યાદ રહી ગયું? બોલો હા. હા પડો ફટાફટ. મૂવી જોતા હોય એવું લાગે. આ હા 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 હા, મજા આવી ગઈ મને તો. ચાલો ઓકે સરસ. ચાલો, તો એક મેળો છે મેઘ મેળો અને બીજો મેળો છે મેઘરાજાની છડીનો ઉત્સવ. ચલો બે આપણે ભણીએ. પહેલો મેળો છે એ ભણવાનો છે મેઘ મેળો. કયો મેળો છે? મેઘ મેળો. પેલા તો ક્યાં રચાય? આપણે તિથિ યાદ રાખવાનું, સ્થળ યાદ રાખવાનું, પેલા તિથિ અને સ્થળ. ચલો બોલો ક્યાં રચાય છે? જોઈ જોઈને પણ બોલો કે મેઘ મેળો ભરૂચમાં રચાય. આ ઉત્સવ દર વર્ષે શ્રાવણ મહિનો. કયો મહિનો? શ્રાવણ વદ ના નોમ ના દિવસે ઉજવાય છે. ક્યારે? શ્રાવણ વદ નોમ ના દિવસે. ઓકે, શેના માટે જાણીતો છે? કે જળ દેવતા એટલે કે મેઘરાજનો ઉત્સવ છે. કેનો ઉત્સવ છે? મેઘરાજ. અને ત્યાંના લોકો એને શું કે છે? ઘોઘારાવ. શું કે છે? ઘોઘારાવજી. ત્યાં ઘોઘારાવજીનું મંદિર આવેલું છે અને છડી ઉત્સવ આખો થાય છે. કયો ઉત્સવ થાય છે? છડી ઉત્સવ. ચાલો યાદ રાખીશું, આપણે સમજીશું. યાદવ કુળની ભોઈ નામની એક જાતિ છે, એ જાતિ અહીંયા પૂજા કરે છે, એનો આ એક ઉત્સવ છે. શું થાય છે કે મેઘરાજાની માટીની મૂર્તિ બનાવવામાં આવે છે, તેની પૂજા કરવામાં આવે છે, અને આ મૂર્તિને શ્રાવણ વદ દસમના દિવસે વાત્ય ગાતે વરઘોડા કાઢી અને નર્મદા નામની નદીમાં પધારી દેવામાં આવે છે. તો જો કદાચ એવી રીતના પૂછાય કે મેઘ મેળો કઈ નદી નજીક રચાય કે કઈ નદીના કિનારે રચાય, યાદ રાખવાનું છે નર્મદા. શું બનાવવામાં આવે? મેઘરાજાની એક નાનકડી મૂર્તિ બનાવવામાં આવે. કેમાંથી બનાવવામાં આવે? માટીમાંથી. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી નહીં, કેમાંથી? માટીમાંથી. છેલ્લે શું કરી દેવામાં આવે? એને નર્મદામાં પધરાવી દેવામાં આવે છે. તો એવો એક મેળો એટલે મેઘનો મેળો. ક્યાં રચાય? ભરૂચ. ક્યારે રચાય? શ્રાવણ વદ નોમને દિવસે. શું કરવામાં આવે? મેઘરાજાની ઉપાસના કરવામાં આવે. શું કરવામાં આવે? વાત્ય ગાત્ય વરઘોડો કાઢવામાં આવે. શું કરવામાં આવે? માટીની મૂર્તિ બનાવવામાં આવે. ક્યાં પધરાવવામાં આવે? નદીમાં. કઈ નદીમાં? નર્મદા નદીમાં. કઈ નદીમાં? નર્મદા નદીમાં. મેઘરાજાની ભવ્ય એક શોભાયાત્રા નીકળે છે અને ભોઈવાડમાં આવેલા ઘોઘારાવ મંદિર. કયા મંદિરે? ઘોઘારાવ મંદિરે લઈ જવામાં આવે છે. ચાર દિવસ સુધી ચાલતો એક ભવ્ય મેળો છે જેને આપણે મેઘ મેળાના નામે ઓળખીએ છીએ. રસોઈ બનાવવા રજા રાખી. અરે બાપરે બાપ, હવે શું કરું બેન? નકર અહીંયા તમે રાજકોટ છો નહીં, નકર હું સ્વીગી ઝોમેટોમાં એડ ઓર્ડર દઈ દેત ને, તમારે ઘરે હું જમવાનું પહોંચાડી દેત. જો તમે આટલું ડેડિકેશનથી જોતા હોય તો ભલે બિલ તમારે દેવાનું, પણ હું ઓર્ડર દઈ દઈશ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ મેળો અને એ મેળાનું નામ છે ભૂચર મોરીનો મેળો.
ઉચર મૂળીનો મેળો બધાને ખબર છે, બધાને ખબર છે, પેલા ક્યાં રચાય શું છે એ તો તમને ખબર છે જ. ચલો શું છે આપણે સમજી લઈએ કે પાણીપતનું યુદ્ધ, આને ગુજરાતના પાણીપતનું યુદ્ધ કહેવાય છે. હવે યુદ્ધ થયું કોની વચ્ચે થયું? આની કોણ છે? જામ સત્તાજી. કોણ છે? જામ સત્તાજી. અને સામે કોણ છે? અકબર. અકબર સ્વયં નો હતો, અકબર નો હતો મિર્ઝા અજીઝ કોકા કોલા. કોણ હતો? મિર્ઝા અજીઝ કોકા અથવા તો કોક, બરોબર. આપણે શું કહીશું? મિર્ઝા અજીઝ કોકા કોલા. કોની સામે લડ્યો? જામ સત્તાજી સામે. હવે કઈ કારણ તો હશે ને, એમ નામ નથી માથાકૂટ થતી ને. હવે જામ સત્તાજીને ત્યાં એક શરણે આવેલો અને એનું નામ છે મુજફ્ફર શાહ ત્રીજો. કોણ છે? મુજફ્ફર શાહ ત્રીજો. મુજફ્ફર શાહ ત્રીજો એના શરણે આવેલો. જામ સત્તાજી કે માય બાપ બચાવજો મને, બરોબર. અને તમને ખબર છે કે રાજપૂત રાજાઓ કેવા હતા? રઘુકુલ નીતિ સદા ચલી આય, પ્રાણ જાય પણ વચન ન જાય. એક વખત જો એ શરણ સ્વીકારી લે તો એની ઉપર તલવારનો ઘા પણ ન થતો. એટલા માટે તે ગોરીને એટલી વાર 16 વખત છોડવામાં આવ્યું એવું કહેવાય છે ઇતિહાસમાં. ભલે 2 વાર લખાણું, પાણીપત પહેલું, પાણીપત બીજું, પણ એ સાબુદ્દીન ગોરી જયારે આવે છે 16 વખત એને પૃથ્વીરાજ ચૌહાણ છોડે છે. ઓકે, તો જામ સત્તાજી મુજફ્ફર શાહ આવે છે, જામ સત્તાજી પાસે આવે છે. જામ સત્તાજી કહે છે કે બચાવજો. હવે અહીંયાથી અકબર નો ટેલિગ્રામ પહોંચી જાય છે, એને તરત તરત વોટ્સઅપ થાય છે. જોજો ભાઈ, ધ્યાન દેજો, હું હિન્દી સત્તાજ, મારું નામ અકબર, ભૂકા કાઢી નાખીશ, જોજો તમે. અને જામ સત્તાજી શું કહે છે કે કશો વાંધો નહીં, તું કદાચ હિન્દ નો રાજા હોય, કદાચ તું અખંડ ભારત નો રાજા હોય, પણ હાલો આવજે, બરાબર. હામી છાતી જ તે લડવાનું થાય છે. અને આખા સૌરાષ્ટ્રનું સૌથી મોટું યુદ્ધ રચાઈ જાય છે, જેને આપણે ભૂચર મોરીના નામે ઓળખીએ છીએ. અને એ કઈ જગ્યાએ? કઈ? ધ્રોલ નામનો તાલુકો. કયો તાલુકો? જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે. શ્રાવણ મહિનાની 13 થી લઈ, શ્રાવણ મહિનાની 13 થી લઈને અમાસ, હવે પાછું આમાં સુદ કરે ને એને તો કાઢી જ મૂકવું, કારણ કે શ્રાવણ સુદ થી અમાસ સુધી ન ચાલે તો બહુ લંબાય. શ્રાવણ વદ 13 થી લઈ અને અમાસ સુધી લંબાતો આ મેળો છે. તો શ્રાવણ વદ, શ્રાવણ વદ 13, ઉપર સુદ લખ્યું કાઢ નાખું, મેં ના પાડી છે. શ્રાવણ વદ 13 થી શ્રાવણ વદ અમાસ સુધી આ મેળાનું આયોજન થાય છે. શહીદોની યાદમાં બચાતો આ એક રચાતો મેળો છે. અહીં ગુજરાત સરકારે શહીદ વન બનાવ્યું, તમને ખબર છે. ભૂચરમોરીનું યુદ્ધ સૌરાષ્ટ્રના પાણીપત તરીકે આપણે જેને ઓળખીએ છીએ. ધ્રોલ ખાતે ભૂચરમોરીના મેદાનમાં આ યુદ્ધ લડાયું હતું. ઈસવીસન 1591માં જામ સત્તાજી અને અકબરના સુબા મિર્ઝાજીઝ કોકાકોલા બંને વચ્ચે લડાયું હતું. કોકાકોલા કોણ પી ગયો? અકબર પી ગયો, બરાબર. જામ સત્તાજીએ મુજફ્ફર શાહને શરણાગતિ આપી હતી, એટલા માટે આ અંજામ જે છે એ અંજામ ભોગવવું પડ્યું હતું. તો એવા રાજાઓના ઘણા બધા મેળાઓ છે. બીજો મેળો કોઈ રાજાનો ભણાવું? તમે એમ કહો કે હા તો કરું. 960 લાઈક પહોંચી છે, ડિસલાઇક 12 છે. કાજી સાહેબ એવા પાછા? કાજી સાહેબ પણ વીજળી જેવા છે, અચાનક ચમકીને વ્યા જાય છે. વસીમ સર અને મનીષ સર બે આવી ગયા. ચાલો, તો મતલબ કે હા હવે ખબર પડી ગઈ, હવે ખબર પડી ગઈ શું કામ આવ્યા છે. મને ખબર પડી ગઈ સાહેબ, તમે એટલા માટે આવ્યા છો કે મને થોડી હિંમત રહે, મારો અવાજ બેહી ગયો છે, થોડી હિંમત આપવા માટે તમે આવ્યા છો. સાચું કે નહીં? બંનેનું વેલકમ છે, બંને આવ્યા છો સાહેબ, તો મારી એનર્જીમાં વધારો થયો છે. ચાલો તો એક બીજો મેળો સાહેબની સામે મૂકું, થોડુંક ટફ થઈ જાય, અઘરું પણ થઈ જાય, કારણ કે આવા ધન ધુરંધરો સામે આવે. અને વસીમ સાહેબ છે, મનીષ સાહેબ છે, બંને સાહેબ છે, તો થોડોક નર્વસ પણ છું, પણ કાંઈ વાંધો નહીં, હું જોઈ લઉં છું. ચાલો, ઓકે. એવો એક મેળો ભણીએ છીએ, મેળાનું નામ છે ઈટાળીનો અંબાજીનો મેળો. કેનો મેળો છે? ઈટાળીનો અંબાજીનો મેળો. જે છોકરાઓ મારા લેક્ચર નથી જોયા એને હવે બધા મેળાઓ લગભગ નવા દેખાશે. ઓકે, ક્યાં રચાય પેલા એ આપણે જોઈએ. જો અરવલ્લી તાલુકો છે. કયો તાલુકો છે? અરવલ્લી. અને એ અરવલ્લીનું મોડાસા. કયું છે? મોડાસા. અને એનું એક ગામ છે, ગામનું નામ છે ઈટાળી. કયું ગામ છે? ઈટાળી ગામ. અને આ ઈટાળી ગામે કોનું મંદિર આવેલું છે? અહીંયા દેખાય છે સાહેબ, આપણે થોડા આંધળા છીએ, અંબાજીનું મંદિર છે. અહીંયા આ મેળો રચાય છે. પ્રશ્ન નંબર 2, શું કામ રચાય છે? તો જો એક રાજા છે અને એ છે ઈડરના રાજા. કેના રાજા છે? ઈડરના રાજા. વર્સિસ અંબાલિયારાના રાજા. કેના રાજા? અંબાલિયારાના રાજા. બંને વચ્ચે શું થાય છે? યુદ્ધ થાય છે. કોની વચ્ચે? ઈડરના રાજા અને અંબાલિયારાના રાજા. ઓકે, એમાં શું બને છે કે ઈડરના રાજા એક પ્રતિજ્ઞા લે છે. શું લે છે? પ્રતિજ્ઞા લે છે. શું પ્રતિજ્ઞા લે છે? કે જો હું આ યુદ્ધ જીતીશ તો ઈડર પરત ફરતી વખતે જે પણ ગામ આવે ત્યાં હું રાતવાસો કરીશ.
શું કરીશ? રાતવાસો કરીશ અને માતાજીની અર્ચના પૂજા કરીશ. ઓકે, કમ્પ્લીટ છે. ઈડરના રાજા ઓકે છે. બને છે શું કે અંબાલિયાના રાજા હારે છે અને ઈડરના રાજા જીતે છે. હવે શું કરવાનું છે? હવે આ પ્રતિજ્ઞા અંતર્ગત આગળ જતા 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 ઈટાળી નામનું ગામ આવે છે. કયું ગામ આવે છે? ઈટાળી નામના ગામમાં રાતવાસો કરશે, રોકાશે. બરાબર. હવે શું બને છે? ઈટાળી નામના ગામે રોકાણ હતા. ઈટાળી ગામના નામના ગામે રોકાણ હોવાના કારણે આ અંબાલિયારાના રાજા છે ને એનો મગજ જાય છે. એ શું કરે છે? તો કે ઈટાળી ઉપર આક્રમણ કરી દે છે. અને ઈટાળી ઉપર આક્રમણ કરી એની જેટલી ગૌધન હતી ને ગાયો, એ બધી ગાયોને દોડાવીને પોતાના રાજ્યમાં લઈ જાય છે. મતલબ કે ગાયોને હાંકીને લઈ જાય છે, ઢોર ઢાંકર, તમામ ઢોર ઢાંકરને હાંકીને લઈ જાય છે. ઓકે, કોણ? અંબાલિયારાના રાજા. સમજો, આખી વાત સમજવા જેવી છે. હવે ઈટાળીમાં રહેતા લોકો જે છે ને, ઈટાળીમાં રહેતા લોકો, એ ઈટાળીમાં રહેતા લોકો એવી એક કે ને કે અઘરામાં અઘરી પ્રતિજ્ઞા લે છે. પ્રતિજ્ઞા ઉપર પ્રતિજ્ઞાઓ છે. અને એમાંય જે ખાસ કરીને નાના બાળક જેને જન્મ દીધા હોય, જે બાળક સ્તનપાન કરતું હોય, એ માતાઓ એવી પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી અમારી ગાયો પાછી નહીં આવે ને ત્યાં સુધી આ છોકરાને હું સ્તનપાન પણ નહીં કરાવું. માતા, હવે બધી વાત તારી પર છે, તું જો બચાવ તો ઠીક છે, તારો આશરો બાકી કોઈનો નહીં. માતાજી અંબાલિયારાના રાજાના સ્વપ્નમાં જાય છે એ કે ભૂરા, આજે થઈ ગયું, એ ભૂલ થઈ ગઈ તારથી, બહુ ખોટું કર્યું જે તે કહી દીધું. બરાબર. અને એ સાક્ષાત માતાજી શું કરું, તો પહેલા તો તું છે ને, પહેલા તું આ ગાયોને ત્યાં પાછી મૂક્યા, આખા પશુધનને તું ત્યાં પાછી મૂક્યા. અને બને છે એવું કે પશુધનને પાછી મૂકી આવે છે. અને ત્યાં તું જઈશ ને ત્યાં તું ખોદકામ કરજે. અને ખોદકામ કરીશ ને ત્યાં એક મૂર્તિ પ્રગટ થશે. અને આ મૂર્તિ જે છે ને, એ મૂર્તિને તું વિધિગત રીતના ત્યાં સ્થાપના કરજે. અને આ વિધિગત રીતે ત્યાં મૂર્તિ સ્થપાય છે. અને એ સ્થાપનાના કારણે એ દિવસ જે છે એ ભાદરવી પૂનમ નો હોવાના કારણે ભાદરવી પૂનમના દિવસે અહીંયા મેળો ભરાય છે. ચલો, કેટલી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, કેટલી મસ્ત સ્ટોરી છે. ઓકે, કશો વાંધો નહીં ભાઈ, જે આવ્યા હોઈએ ઓકે, આવવા દેવાનું, આવા લોકો આવશે ભાઈ. ટેન્શન જરાય ન લેતા, આ જે હોય ને, આ જે હોય, મેં તમને કીધું ને કે આપણો આ લેક્ચર પીઆઈ જોવે જ છે. આ જે હોય ને એનો ફોન આવશે મને. 8000 3 7 2 7 2 નંબર છે મારો. બરાબર. સામી છાતીએ તમને કહું છું, તમારા તેડો એક મન ફોન કરવાનો. બરાબર. ફોન કરીને મારી ભેગું વાત કરવાની. રાજકોટ રહું છું, રેલનગરમાં રહું છું. અહીંયા તમતા અહીંયા આવું હોય તો અહીંયા આવતા રહેજો. બાકી ભૂલથી નહીં, તે આવી રીતના આમાં દેખાતા નહીં. ઓકે. તમને તમારા ઘરે નથી આવતો હું, તો તમારે મારામાં આવવાની જરૂર છે નહીં. મેં તમને આમંત્રણ નથી દીધું, તમારે નથી આવવાનું. બરાબર. આટલા છોકરાઓ જોવે છે, એમને જોવા દો, એમને ભણવા દો, આટલું કરો તો વધુ સારું છે. બાકી તમને કીધું, જો તમારામાં હકીકતમાં ત્રેવડ હોય ને, હાચા હોય ને, તો તમે મને ફોન કરજો. મેં કીધું છે 8000 3 7 2 7 2 મારો નંબર છે. બરાબર. અને આ લેક્ચર આપણા પીએ સાહેબ નિહાળે છે, પીઆઈ સાહેબ અહીંયા સાથે જ છે. બરાબર. થોડીક જ વારમાં તમે કઈ આઈડીથી છો, તમે કયા નંબરથી છો, અમે પહોંચીએ છીએ. ટેન્શન જરાય ન લેતા. બરાબર. 2 કે 3 કલાકમાં આમ તમારી પાસે પહોંચશું. જરા પણ ઉપાધિ ન કરતા મારા લેક્ચરમાં નહીં આવવાનું. બરાબર. ધ્યાન રાખજો, મારા લેક્ચરમાં નહીં આવવાનું. હું કોઈ નડતો નથી, કોઈ દિવસ નડે મૂકતો નથી. હું કોઈ દિવસ કોઈની લીટી ટૂંકી નથી કરતો. મારી ટૂંકી કરવા કોઈ આવતા નહીં ભાઈ, નહીં મજા આવે. ચલો, મૂકો એવાને મૂકો. એ ક્યાંથી બિલોંગ કરતા હોય તમને ખબર પડી જાય. નબળા ઘરથી બિલોંગ કરતા હોય ને, જે નબળા ઘરથી બિલોંગ કરતા હોય ને એ જ આવું કરી શકે. જે હારા કુટુંબથી બિલોંગ કરતા હોય ને એ આવું ન કરે, એ આવું કરે જ નહીં. બરાબર. તો ઈટાળીના મેળામાં આપણે શું કર્યું કે ભાઈ અરવલ્લી મોડાસા ઈટાળી નામનું ગામ, અંબાજી માતાનું મંદિર,
ઈડર ના રાજા વર્સિસ અંબાલિયાના મહારાજા. બરાબર, આવી રીતના આ એક મેળો જે છે એ મેળો રચાય છે. યુદ્ધ મેં તમને યુદ્ધનું વર્ણન કર્યું, પ્રતિજ્ઞા લીધી એ મેં તમને કીધું, ઈટાળી ગામે રોકાણા, હારનો બદલો લેવા ઈટાળી પર કોણે ચડાઈ કરી તો અંબાલિયાના રાજાએ. જે ગામના બધા ઢોર ઢાકર છે ને એ હાંકી કાઢે છે, પ્રતિજ્ઞા લે છે, ત્યાંની જે બહેનો જે છે એ માતાનું સ્મરણ થાય છે, અંબાલિયાના રાજાના સ્વપ્નમાં આવે છે, રાજા માફી માગે છે અને પશુધન પાછું મોકલે છે, મૂર્તિ મળે એની વિધિગત રીતના સ્થાપના થાય છે. ભાદરવી પૂનમના દિવસે આ ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન થાય છે. ઓકે, ચલો આગળ વધીએ આપણે અને નેક્સ્ટ મેળો ભણીએ, અને એ છે રાવડી ઘેરનો મેળો. રાવડી રાઠોડનો મેળો નથી, રાવડી ઘેરનો મેળો છે. બહુ મસ્ત એવો મેળો છે. આ મેળામાં છે ને પાર્વતીની પૂજા થાય છે. કેની પૂજા થાય છે? પાર્વતી અને શિવની પૂજા થાય. કેની પૂજા થાય છે? પાર્વતી અને શિવની પૂજા થાય છે. આમ જોઈએ ને તો આવો ને આવો એક ગણગોરનો મેળો આવશે. કયો મેળો આવશે? ગણગોરનો મેળો. જે ગણગોર ફેસ્ટિવલ જે છે ને એ ફેસ્ટિવલનું મહત્વ રાજસ્થાનમાં બહુ બધું છે. ક્યાં ક્યાં છે મહત્વ? રાજસ્થાનમાં બહુ બધું છે. હવે આપણે રાવડી ઘેરના મેળા વિશે સમજીએ કે રાવડી ઘેરનો મેળો પહેલા તો ક્યારે રચાય? ફાગણ મહિનો. કયો મહિનો છે? ફાગણ. એ ફાગણ મહિનાની વદ પક્ષ અને એ વદ પક્ષની બીજ ફાગણ વદ બીજના દિવસે. ફાગણ વદ બીજ એટલે શું થયું? ફાગણ વદ બીજ એટલે શું થયું? કે ધૂળેટી પછીનો બીજો દિવસ, ધૂળેટી પછીનો બીજો દિવસ ત્યારે આ મેળાનું આયોજન થાય છે. ધૂળેટી એટલે આપણે જોયું હતું ફાગણ સુદ પૂનમ, પછી તો કે ફાગણ વદ એકમ હોળી અથવા તો ચૂલ, પછી ફાગણ વદ બીજ. ફાગણ વદ બીજના દિવસે આ મેળાનું આયોજન થાય. હવે ફાગણ મહિનામાં રચાય છે મેળો, ઓટોમેટિકલી તમને ખબર પડી જશે કે સાહેબ આ તો આદિવાસીનો મેળો હશે. અને તમે સાવ સાચા છો, આ આદિવાસીનો મેળો છે. કેનો મેળો છે? આદિવાસીનો મેળો છે. ઓકે, ડન છે, આટલું કમ્પ્લીટ થઈ ગયું. પણ સાહેબ આદિવાસીમાં કયા આદિવાસી? યાદ રાખજો, ડુંગરી ભીલ. કેવા ભીલ? ડુંગરી ભીલ લોકો મેક્સિમમ બહુ મોટી એવી માત્રામાં અહીંયા જોવા મળે છે. આદિવાસીનો મેળો છે, ડુંગરી ભીલ બહુ બધા હોય છે. ફાગણ વદ બીજના દિવસે ધૂળેટી પછીનો બીજો દિવસ થયો, ધૂળેટી પછી બે દિવસ પછી મેળો રચાય. પાર્વતી અને શિવ સાથે સંકળાયેલો આખો સંવાદ છે. પાર્વતીજી જેને ધરતીની માતા કહેવાય છે, બરાબર, અને શિવ તમને ખબર છે કે એ પ્રલય સર્જે તો બધું તહેસ નહેસ કરી નાખે એવો રાવડી ઘેરનો મેળો રચાય છે. હવે બને છે શું, આ સમય દરમિયાન પહેલાના સમય દરમિયાન ઠાકોરો હતા, રાજાઓ હતા. એ ઠાકોરોના સમયમાં હોળી પછીનો દિવસ છે ને એ પછીના દિવસે રાજ દરબારમાં ગોઠ માંગવા માટે જતા, ભેટ સોગાતો માટે જતા, અને આદિવાસીને ત્યાંના રાજાઓ ભેટ સોગાતો આપતા. એને શું કહેતા? એને કહેતા ગોઠ. શું કહેતા? ગોઠ. પ્રશ્ન પૂછાય નીચેનામાંથી કયા મેળામાં ગોઠ ભેટ સોગાતો જે છે એ આપવામાં આવતી? તો રાવડી ઘેરના મેળામાં. કયા મેળામાં? રાવડી ઘેરના મેળામાં. કમ્પ્લીટ છે. આદિવાસી સ્ત્રીઓ પુરુષો ત્યાં આવીને નૃત્ય કરે છે. ત્યાંના ઠાકુરો છે ગોઠ આપે અને દારૂ પીવડાવે. આ ખોટી વાત થઈ ગઈ, પણ દારૂ પણ પીવડાવે એ યાદ રાખજો. શું પીવડાવે છે? દારૂ પણ પીવડાવે છે. વેલકમ અક્ષય સાહેબ, અક્ષય સાહેબ આવી ગયા છે. ઓકે, તો દારૂ પણ પીવડાવતા હોય છે. તો એ સાઈડમાં મૂકી દીજો. એમનો કહેતા સાહેબ તો મારે જવું, ના પાડું છું. આદિવાસીનો મેળો, ડુંગરી ભીલનો મેળો, ફાગણવત બીજ, પાર્વતી શિવ, રાવડી ઘેર, આટલું યાદ રહ્યું? યાદ રહ્યું? બસ ડન છે. હવે તમને ગામ કહી દો. ગામ કેવું છે? તો કે ગામનું નામ છે લાંબડિયા નામનું ગામ. કેવું ગામ છે? લાંબડિયા નામનું ગામ. ક્યાં આવશે? તો કે ખેડ બ્રહ્માં આવશે. ક્યાં આવશે? ખેડ બ્રહ્માં આવશે. ત્યાં આ મેળો રચાય છે. કમ્પ્લીટ થઈ ગયું. ચલો બધું સમજીએ પાછું. ફાગણ વદ બીજ ધૂળેટી નો બીજો દિવસ, લાંબડિયા ગામ ખેડબ્રહ્મા, ડુંગરી ભીલ આદિવાસીનો બહુ મોટો મેળો, ઠાકોરના સમયમાં હોળી પછી દરબાર ગઢમાં આવી લોકો ગોઠ માંગતા, અને ઠાકોરો શું કરતા? ઠાકોરોની સામે સ્ત્રીઓ અને પુરુષો, આદિવાસી સ્ત્રીઓ પુરુષો નૃત્ય કરતા, ઠાકોરો ગોઠ આપતા, દારૂ પીવડાવતા, જવારા માથે મૂકી ઢીંચાકતા 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 નૃત્ય કરતા, અને સાંજના સમયમાં એવું કહેવાય છે કાનમાં ઝવેરા ભરવી અને હોળીના ગીત ગાતા 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 બધા ઘરે પાછા વળી જાય. આદિવાસી કમ્યુનિટી કેટલી સિમ્પલ, કેટલી ભોળી, કેટલી સાદી, કેટલી મજા આવે એવી છે જો તો. ઓકે, ચાલો આગળ વધીએ. પાછળ 300 ની સંખ્યા થઈ ગઈ છે. તો બસ આવી રીતના જેમ જેમ છેલ્લે આગળ જતો જાઉં છું. હવે તમે જોવો છો મારો અવાજ બેસી ગયો છે. હાવ અવાજ મારો સાવ બેસી ગયો છે, ગયો જ છે. હવે એમ કોણ તોય વાંધો નહીં. ઓકે, ચાલો. તો મેં તમને કીધું કે ગણગોર, મેં તમને કીધું હતું ને ગણગોર આવશે, ગણગોર પણ આવશે. તો ચાલો એ ગણગોર આખું તમને લખીને દઈ દઉં, મસ્ત મૂકી દઉં છું. જો આમાં પૂછાય એવી એવી ઘણી બધી માહિતી છે. હોળી પછીનો બીજો મોટો ઉત્સવ, આમાં હોળી પછીના બીજા દિવસે નથી. આદિવાસીમાં જેટલું હોળીનું મહત્વ છે એની પછી જો બીજું કોઈ મહત્વ હોય, ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત થાય છે, તો એમાં આ ગોરના મેળાનું છે.
આને ગેરનો મેળો પણ કહે છે. કેનો મેળો કહે છે? ગેરનો, ગોરનો, અથવા તો ગણ ગોરનો મેળો. કેનો મેળો છે? ગણ ગોરનો મેળો. બોલો, કયો હતો? રાવડી ઘેરનો મેળો. ક્યારે રચાય છે? વૈશાખ સુદ એકમ થી લઈ વૈશાખ સુદ પૂનમ. બોલો તો, વૈશાખ સુદ એકમ થી લઈ વૈશાખ સુદ પૂનમ. હવે ગોર એટલે શું? ગોર એટલે શું? તો કે ગોર એટલે ઉમિયા, પાર્વતી, ધરતીનું જે નિર્માણ કર્યું છે. અને સવ એટલે શું? તો કે શિવ. હવે શું કરવામાં આવે? સમજો કે એક નાનકડી એવી ઢીંગલી બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? ઢીંગલી બનાવવામાં આવે. બરાબર, ઢીંગલી બને તોય ઠીક છે, કે પછી કે પછી કે પછી કેમાંથી બને? એ બનાવશે આમાંથી, આપણે માટીમાંથી, માટીમાંથી બનાવવામાં આવશે. એક બનાવ્યા, એને બનાવ્યા પાર્વતીને બનાવ્યા. કેને બનાવ્યા? પાર્વતીજીને બનાવ્યા. બરાબર, અને બીજા બનાવશે શું બનાવશે? બીજા બનાવશે એ બનાવશે શિવ બનાવશે. તો શિવ અને પાર્વતીને બનાવવામાં આવશે. શિવને બનાવવામાં આવશે, પાર્વતીને બનાવવામાં આવશે, બેયને બનાવવામાં આવશે. ઓકે, તો આ શિવ અને પાર્વતી જે છે એ બંનેને બનાવવામાં આવશે. કઈ રીતના? એ ઢીંગલા પોતિયા સ્વરૂપે, પણ માટી સ્વરૂપે. આપણે કેમ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને બહેનો ગોયરમાને પૂછે ને કે ગોરમા ગોરમા રે કાઠાતે જવની રોટલી, ગોરમા ગોરમા રે દેરાણી જેઠાણી ના જોડલા, ગોરમા ગોરમા રે તમે આપો ને અમે ખાઈશું, ગોરમા ગોરમા રે. હા, એવું બધું. બરાબર, તો હવે આ ગોરની પૂજા થાય. શું થાય? ગોરની પૂજા થાય. હવે આમાં કઈક વિશેષતા ધરાવતી વાત હશે. શું છે? કે મહુડાના પાન આદિવાસીમાં બહુ મહત્વ ધરાવે. મહુડો, આ મહુડાના પાનને પલાળવાના, પછી એને બાફવાના, અને એમાં પાણીમાં ઘઉંનો લોટ નાખવાનો. કેનો લોટ નાખવાનો? ઘઉંનો લોટ નાખી અને એમાં પરારા નામની મીઠાઈ બનાવવામાં આવે. કઈ મીઠાઈ બનાવવામાં આવે? પરારા. સીધે સીધો પ્રશ્ન શું નાખે કે નીચેનામાંથી કયા મેળામાં પરારા નામની મીઠાઈ બનાવવામાં આવે? ગોરના મેળામાં. કયા મેળામાં? ગોરના મેળામાં. તો હા, હજી છે, હજી આટલું જ નથી. જો સમજો, હવે સ્ટોરી સમજાવવાનો પ્રયત્ન કર્યું કે વૈશાખ સુદ ચૌદસની રાત આવે. કયો મહિનો છે? વૈશાખ મહિનો. સુદ એકમ થી લઈ પૂનમ સુધી જાય. વૈશાખમાં, વૈશાખમાં એકમ થી લઈને પૂનમ સુધી જાય. વચમાં કયો દિવસ આવ્યો? ચૌદ. વૈશાખ સુદ ચૌદસને દિવસે રાત જાગે. શું કરે? રાત જાગે. અને આ રાત જાગે આદિવાસી શું કે? રાત જગો. શું કે? રાત જગો. આપણો જગો નહીં, હે, આ ડિલક્ષના ગલ્લે બેઠો હોય જગો નહીં. આ જગો એટલે કયો? રાત જગો. જેને તમે શું કયો? જેને તમે કયો? યાદ કરો, યાદ કરો. શું કરવાનું છે? જાગરણ કરવાનું છે. શું કરવાનું છે? જાગરણ. કે જેમાં બહેનોને જાગરણ હોય, પણ જાગે બધું કોણ? તો કે ભાઈઓ. હા, મારે તો એકેડમી હતી, મને ખબર છે કે બહેનોને જાગરણ હોય. બહેનો ગેરહાજર રહે તો આ ઠીક છે, પણ બહેનો ઘણા હાજર હોય, ભાઈઓ ગેરહાજર હોય, કેમ? તો કે અમારે જાગરણ કરાવવાનું હતું. શું કરવાનું હતું? જાગરણ. બોલો, વિચાર કરો, ક્યાં જઈએ યાર આપણે? 1000 લાઈક થઈ ગઈ છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. લગભગ આવું પહેલી વાર બન્યું હશે. અને એ ક્યારે બને ખબર? તમારો પ્રેમ હોય ને તો જ તે. બાકી જો ઓલા ભાઈ આવ્યા હતા, આવીને વયા ગયા હતા, અને એને હજી એક વખત ઓપન ચેલેન્જ આપું છું. અને આ માધ્યમથી કહું છું, તમારા ત્રેવડો મને ફોન કરજો. બરાબર, બાકી મારામાં ક્યારે કોઈ દિવસ દોકાતા નહીં દોસ્ત, નકર નહીં મજા આવે. બરાબર, હું તમારા ઘર ન થાવતો, તમે ક્યાંથી હશો મને ખબર તો પડી જ ગઈ છે, પણ છતાંય બરાબર એક વખત ફોન કરજો. 800-003-7272, 800-003-7272. ચલો, વૈશાખ સુદ ચૌદસની રાતે શું કરે? રાત જગો કરે. વૈશાખ પૂનમના દિવસે મેળો, મુખ્ય મેળાનું આયોજન થાય. સ્ત્રીઓ માથે જવારા લઈ અને પુરુષો ઘૂઘરા બાંધી નૃત્ય કરે. ગ્રુપમાં પૂજારણ જે છે ને, હવે પૂજારણ હોય એક, અને એ નાચતી નાચતી ગોર લઈને જાય આવી રીતના. બરાબર, પૂજારણ શું કરે? નાચતી નાચતી ગોર લઈને જાય, માથામાં ગોર લઈને જાય. સમજવા જેવી વાત છે, આખી સ્ટોરી સમજવા જેવી છે. નાચતા નાચતા લોકો ક્યાં જાય છે? ગોરને વિદાય કરવા માટે જાય છે. એટલે કે આ હકીકતમાં શિવ અને પાર્વતીના લગ્ન જ છે. કરુણ ગીતો ગાય. કેવા ગીતો ગાય? કરુણ ગીતો ગાય. કહો ભાઈ, બેના રે સાસરીએ જાતા બેના પાપણ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કેવાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. તો એવા વિદાયના જે કરુણ ગીતો છે, એ વિદાયના કરુણ ગીતો ગે. રડતા રડતા આદિવાસીઓ જે છે પાછા આવે અને એને પાણીમાં પધરાવી દેવામાં આવે છે. પધરાવતા પહેલા પૂજારણ જે છે ને, એ પૂજારણ ધૂણે, અને ધૂણી અને આખું વરસ તમારું સારું જશે એવા આશીર્વાદ આપે. ધૂણી અને આખું વરસ સારું જશે, તમારું જીવન મંગલદાયી નીવડશે. આવી બધી વાતો જે છે એ આવી બધી વાતો થાય. ધૂણવું ન ધૂણવું એ આસ્થા સાથેનો વિષય છે. એમાં આપણે કોઈ દિવસ અહીંયા એવી વાત જ નહીં કરીએ. ચાંદીના આભૂષણો અને અલંકારો જે શણગારીને ગોરને તૈયાર કર્યું હોય ને, એ ઉતારી દેવામાં આવે, એને એને પાછા લઈ લેવામાં આવે. હવે જો એક આ વિધિ આમાં એક જોવા જેવી છે
અને વિધિ શું છે? આડગોર ની વિધિ. જે 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 સ્ત્રી અને પુરુષ એક કપલ હોય ને, કપલ એ કપલ 15 દિવસ પોતાના ઘરે આજે ગોર છે ને, ગોર ને તેમ છેલ્લે દિવસે ઊંડા પાણીમાં પધરાવા જાય, અને આને કહેવાય છે આડગોર ની વિધિ. કઈ વિધિ કહેવાય છે? આડગોર ની વિધિ. આઈ નો, મને ખબર છે કે આ તમે ક્યારેય જોયું નથી, ક્યારેય સાંભળ્યું નથી, કંઈક નવું તમારા માટે છે. તો સાહેબ એ જ વાત છે ને, એવું જ આપણે જોવું છે. ડાંગ જિલ્લામાં નેટવર્ક નથી પકડાતું. નસીબદાર છો તમે ડાંગમાં છો સાહેબ, એટલા એટલા વનરાઈથી ભરેલા વિસ્તારમાં રહ્યો છો, કાંઈ વાંધો નહીં નેટવર્ક નો આવે તો બરાબર, એમ નામ રેજો, આવતું જાતું રહેશે. અને છેલ્લે ઓફલાઈન તમતાર જોઈ લીજો. કન્યા અને કુમારો સ્નાન કરી અને કે ને કે દોડી માતાના થાનક સુધી દોડે છે અને વહેલા પહોંચે એને ભાગ્યશાળી ગણવામાં આવે છે, અને આવી બધી વાતો થાય. કયો મેળો હતો? સાચી વાત છે. બીજો મેળો વડાદિતવારનો મેળો. વડો એટલે બળો. શું કે? વડો એટલે બળો. આમ જોયું તો આદિવાસી એટલે ક્યાં? તો કે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર. અને એટલા માટે જો આદિવાસી, રાજસ્થાની અને ગુજરાતી અહીંયા આપણને મિશ્ર જોવા મળે. વડો વડો શું કે છે? વડો વડો. હા, મતલબ કે લગભગ ગુજરાતી અને રાજસ્થાની બેનું મિશ્રણ અહીંયા આપણને જોવા મળે. સમજાય? કે બાઈસા લાડલા ઘણા, બાઈસા પુત્રા ઘણા, બાઈસા જાયા વતે, બાઈસા લાડલા ઘણા. લાડલા એટલે ખબર પડી ગઈ, બાઈસા એટલે ખબર પડી ગઈ, કદાચ પુત્રા ખબર પડે નહીં. તો સરખું સરખું જ છે. તો વડોદિતવાર એટલે શું? તો કે ભાદરવા મહિનાની સુદ પક્ષનો બીજો રવિવાર. યાદ રાખજો, દિતવારનો મતલબ થાય રવિવાર. એમ કે ને કે દિતવારે ચણા ન કવાય, દિતવારે વાળ કપાવા ન જવાય, દિતવારે ઓલું ન કરાય, દિતવારે ન પરણાય, દિતવારે ક્યાંય ખરખરે ન જવાય, આવી બધી વાતો કરે. તો એ દિતવાર એટલે શું? તો કે રવિવાર, ભાદરવાના સુદ પક્ષનો બીજો રવિવાર ને એ લોકો, આદિવાસી લોકો શું કહે છે? દિતવારના નામે ઓળખે છે. કેના નામે ઓળખે છે? દિતવારના નામે ઓળખે છે. ઓકે, 3.5 કલાક જવા જઈ રહી છે અને આપણે હજી ચાલીએ જ છીએ, તો તમારો પ્રેમ છે, બાકી તો શું છે? બાકી તો કાંઈ નથી. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાનું બાવલિયારી નામનું ગામ અને અહીંયા આવેલું છે એક મહાદેવનું મંદિર, અહીંયા આ મેળાનું આયોજન થાય છે. પ્રશ્ન ખાલી પૂછાય, વડાદિતવારનો મેળો ક્યાં રચાય? તો કે તમારે કહેવાનું છે બાવલિયારી નામનું ગામ. કઈ કઈ જગ્યાએ? તો કે શિવ સાનિધ્યમાં. ક્યારે રચાય? તો કે વડાદિતવારના દિવસે. વડાદિતવાર એટલે શું? ભાદરવા પક્ષની સુદ, ભાદરવાના સુદ પક્ષનો બીજો રવિવાર. ઓકે, ચાલો ઓકે, ચલો ઘણી બધી લાઈક થઈ ગયો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. ચલો ચાડિયાનો મેળો. કેનો મેળો છે? ચાડિયાનો મેળો. હો, ચાડિયાનો મેળો, ચણિયાનો મેળો, ચાડિયાનો મેળો. ચણિયા કોઈ દી ચણિયામાં મેળો રચાય નહીં, બરાબર? તો એ ધ્યાન દેજો. ચલો ચલો હું તમને સમજાવવા, બધાને મૂકી દો. જો ચાડિયાનો મેળો છે ને, ચાડિયાનો મેળો, જો ફાગણ વદ બીજ ત્રીજ અને પાંચમ અલગ અલગ જગ્યાએ અલગ 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 તિથિએ રચાતો હોય, પણ ક્યાંક ફાગણવદ ત્રીજ, ક્યાંક ફાગણવદ બીજ, કાં પછી ફાગણવદ પાંચમ, આવી રીતના રચાતો હોય છે. મેઘરજની વાત કરી તો બાંઠીવાડા નામનું ગામ છે, બરાબર? પછી તો કે આગળ આગળ અલગ અલગ જગ્યાએ રચે. હવે શું કરવામાં આવે? જો એક એક મસ્ત એવો એક ચાડિયો તૈયાર કરવામાં આવે. શું છે? શું 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 તૈયાર થાય? ચાડિયો તૈયાર થાય. બે રીતના રચાય. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં રચાતા મેળા અલગ છે, ઉત્તર ગુજરાતમાં રચાતા પણ મેળા અલગ છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં શું થાય? દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એક ચાડિયો તૈયાર કરવામાં આવે. આ ચાડિયાનું માથું જે છે એ માથું નાળિયેરનું હોય, પછી એની ઉપર કોડી લગાડી હોય, કોડી એની આંખો છે, પછી એને હારા હારા આવી રીતના વાળ બાળ લગાવી અને વસ્ત્ર પહેર્યા હોય હારામ હારે ભાઈરામેલી કંપનીના, પછી એને એને પાટલું પહેરાયું હોય, પછી તો કે પછી એને એને જોડાબોડા પણ પહેરાવ્યા હોય, અને આ જે છે આને એક ઝાડ ઉપર લટકાવી દેવામાં આવે. ક્યાં લટકાવી દેવામાં આવે? ઝાડની ઉપર લટકાવી દેવામાં આવે. હવે શું થશે? હવે આદિવાસી લોકો બધા ભેગા થશે. હવે આ ઝાડ ઉપર ચડવાનું. બહેનો શું કરશે? તો કે બહેનોના હાથમાં હશે સોટી. બહેનોના હાથમાં શું હશે? સોટી હશે. અને સોટીથી બહેનો ઘન વાદ્ય વગાડશે, એટલે કે મારશે. જો માર ખાતા ખાતા ચાડિયો લઈ આવશે ઉપર જઈને, કોઈ ચપ્પડ જોવાની હો તો એ ભાગ્યશાળી ગણાય છે, અને તરત તરતાના માગા ચાલુ થઈ જાય. ઓહો હો હો, તમારો દીકરો તો કેવો જબરો છે, મારી કમુડીને હાચવશે, બરાબર? તો એ કમુડીને હાચવવા માટે, કેને હાચવવા માટે? કમુડીને હાચવવા માટે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ શિવમભાઈ, શિવાંગી, થેન્ક યુ સો મચ ગાઈસ, થેન્ક યુ, થેન્ક યુ. ઓ, બસ તમારી આ એનર્જી છે ને, એને જ મને અત્યાર સુધી પકડી રાખ્યો હોય. બાકી તમને ખબર છે કે આટલી કલાક, 4 કલાક તો આપણે બેઠા બેઠા વાંચતાય નથી. 4 કલાક નહીં, હરખી 2 કલાક નહીં, હરખી 2 કલાક નહીં, 1 કલાક એ હરખી નથી વાંચતા. પણ આજે તમે જોડાયેલા રહ્યા છો, હું જોડાયેલો રહ્યો છું, એની પાછળનું મુખ્ય કારણ આજ છે કે તમારો ને મારો પ્રેમ.
બરાબર. હવે આ અહીંયા મેઘરજ ખાતે રચાઈ પાછો અલગ છે. શું કરવામાં આવે? એક થાંભલો તૈયાર કરો, સમજો, અને થાંભલાની ઉપર એક પોટલી લગાડવામાં આવેલી હોય. એ પોટલી જે છે એ પોટલી જે છે એ પોટલીની અંદર એક માટલું હોય. આ માટલામાં શું લગાવ્યું હોય? તો કે માટલાની અંદર લાડુ ભરેલા હોય. શું ભરેલા હોય? લાડુ. હવે શું કરવામાં આવે કે વાતતા ગાતતા ગાતતા લોકો ઉપર જવાના છે, અને ઉપરથી જે આ લાડુ ભરેલી જે પોટલી અને સાથે સાથે માટલી લઈ આવે એ ભાગ્યશાળી પહેલાથી, અને જો એ લાડુ લઈ આવ્યા અને એ લાડુ પીગળી જાય તો વરસાદ સારો થાય એવી ભવિષ્યવાણી કરવામાં આવે છે મેઘરજના આ બાંઠીવાળા ગામ છે એ ગામ ખાતે. બરાબર. તો આવી રીતના મેળાઓ રચાતા હોય છે. ઓકે, ચાલો ચાલો માય ડિયર, આગળ વધીએ. આપણે આગળ વધીએ અને નેક્સ્ટ મેળો ભણીએ. કોઈ દિવસ કદાચ નહીં ભીણો હોય કે સાહેબ આવો મેળો હોય, ગાંધી ઘેરનો મેળો. કેનો મેળો? ગાંધી. સાહેબ ગાંધી નામ છે તો કયા ગાંધી હશે? ઇન્દિરા ગાંધી? ના 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 ના, આપણે મોહનદાસ કરમચંદ ગાંધી. બરાબર. દીદી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. ઘણી બધી ભૂલો છતાં પણ પોતાનું વ્યક્તિત્વ આજે આખા વિશ્વમાં પૂજાય છે એવા વંદનીય ગાંધીજી જે છે એ ગાંધીજીના વિચારોને વરેલો આ મેળો છે. મહાત્મા ગાંધીની યાદમાં રચાય છે શામળાજી ખાતે, અને એ શામળાજી ખાતે ફાગણ વદ પાંચમના દિવસે. એ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના પ્રાંતની જ વાત કરીએ છીએ અત્યારે. આપણે દારૂબંધીના કાર્યક્રમો થાય, કારણ કે ગાંધીજીને એ ન ગમતું, ભલે પહેલા પીધેલું છે બાપુએ, પહેલા આંટી લીધેલી, બે ચાર પેક પી લીધેલા, પણ પછી જ્યારે ખબર પડી કે આવું ન કરાય તો એ દારૂબંધી તરફ ગાંધીજી આગ્રહ હતા. તો દારૂબંધીના કાર્યક્રમો થાય, સ્ત્રીઓ અને બાળકો જે છે એ ફણગાવેલા અનાજો અને એ ટોપલીમાં રાખી માથે રાખી અને નૃત્ય કરતા જોવા મળે. જ્યારે લોકો જે છે ત્યાંના પુરુષો ખુલ્લી તલવારે એ કેમ આખું ઝૂકટું ખેલતા હોય અને યુદ્ધ કરતા હોય એવું આખું જે દ્રશ્ય છે દ્રશ્ય સર્જાતું હોય છે. તો એવો એક મેળો, એને આપણે કહીએ છીએ ગાંધી ઘેરનો મેળો. ક્યારે રચાય? ફાગણ વદ પાંચમ. કોની યાદમાં? ગાંધીજીની યાદમાં. કેવા કાર્યક્રમો? દારૂબંધી જેવા કાર્યક્રમો. જરણી નામનું ગામ છે મેઘરજ તાલુકાનું, ત્યાં પણ રચાય છે. બરાબર. તો આવા આવા મેળાઓનું આયોજન ગાંધીની યાદમાં ઉત્તર ગુજરાતમાં થાય, અને એમાંય અરવલ્લી નામનો જિલ્લો તો ગાંધીથી વરેલો જ તમને ખ્યાલ છે. વિરોજમાના મંદિર પાસે જરણી તળાવ છે ને, ત્યાં મેળાનું આયોજન થાય. તો એવો ગાંધીનો મેળો. હવે જો એવો બીજો ગાંધીનો મેળો, રેંટિયા બારસનો મેળો. ભૂખની બારસનો નથી, બધાને ભૂખ લઈ ગઈ હશે. તમારા કરતા વધુ મને લઈ ગઈ છે, અને મારા ઘરે કોઈ નથી, મમ્મી બહાર ગયા છે. ખબર ના પડી 3.5 કલાક કઈ રીતના ગઈ. તો સાહેબ એ માત્ર ને માત્ર તમારી ધગસ છે, સમજાઈ ગયું? માત્ર તમારી ધગસ છે, એટલું કચ્છ છે. હું એક મિનિટ આટો મારતો હોઉં, તમે કહેતા હોય તો તમે એક વખત હા પાડો બધાય એક સાથે, તો આટો મારી આવું, નકર નહીં. ઓકે, જતા નહીં ત્યાં સુધી તમારે લોકોએ શું કરવાનું છે? ત્યાં સુધી તમારે લોકોએ શેર કરી દેવાનું છે. ચલો વિડીયોને ફટાફટ શેર કરો, લિંકને શેર કરો. હું આવ્યો એક જ મિનિટમાં. પાણી પીવા માટે ગયો હતો. શું પીવા માટે ગયો હતો? પાણી પીવા માટે ગયો હતો. ચાલો તો હું આવી ગયો છું, તમે લોકોએ શેર કરી દીધું હશે એટલે જો વ્યૂ પણ વધી ગયા છે. બરાબર, એવો મારો વેમ છે. ચાલો આગળ વધીએ અને બીજા મેળાઓ આપણે ભણીએ. ચાલો સરસ સરસ સરસ. ચાલો
તો રેટિયા બારસ નો મેળો આપણે કઈ રીતના ભણીશું? રિસેસ પાડવી જ પડે. હા, પાણી પીવું હોય ને, મને તરસ બહુ લાગી હતી. ઓકે, બોટલમાં શું છે? એ પાણી ખૂટી ગયું, બીજું પાણી પીવા ગયો હતો. બોટલમાં પતી ગયું, સાચું છે. બારોટભાઈ શેનો રિપ્લાય કરું? બારોટ, બારોટ વસંતી, સોરી મેડમ, શેનો રિપ્લાય? થેન્ક યુ શિવાંગી. જેની કહે છે કે રોટલી બનાવતા બનાવતા જોઈએ છીએ. શાબાશ, સરસ સરસ. સુનિતાબેન દુકાને બેઠા છે. બાપ રે બાપ. તો જુઓ તો બધા બધા અલગ અલગ રીતના અલગ અલગ જગ્યાએથી છો. કેવી મજા આવે, કેવી મજા આવે, તો એવી મજા આવે. કેવી? એવી તમને જેવી મજા આવે એટલી જ તે મને મજા આવે. ચાલો તો આપણે આગળ વધીએ. અને હજી ઘણા બધા મેળાઓ ભણવાના છે. કદાચ હજી અડધી કલાક આપણે વધુ ખેંચી લઈએ, એક કલાક હજી ખેંચી લઈએ. તમે તૈયાર છો એક કલાક ખેંચવા? તમે લોકો કહો કે હજી એક કલાક ખેંચવી છે તો હું ખેંચી નાખું. બોલો પ્રકાશકુમાર, નેવર આસ્ક ફોર પીડીએફ. પીડીએફ કોઈ માંગશો નહીં, કારણ કે પીડીએફ આપી દઈશ તો તમે મહેનત ક્યાંથી કરશો? નિકિતા વાસણ સાફ કરે છે. ઓહો, પાવર રહ્યો જશે. નહીં જાય તમ તારે, નહીં જાય, કાંઈ નહીં જાય. ઓકે ચાલો ચાલો. તો તમે તેમ કહેશો બે કલાક, મને લાગે છે તમારે મને જ જીવવા નથી દેવો. સરસ, ચાલો તો આગળ વધીએ. અને રેટિયા બારસ નો મેળો પહેલા તો જો સાહેબ, રેટિયા બારસ આપણને ખ્યાલ હોવી જોઈએ કે ગાંધીજી જે તિથિએ જન્મ્યા હતા ને, એ ગાંધીજીનો જન્મદિવસ એટલે એ તિથિ પ્રમાણે રેટિયા બારસ છે. અને રેટિયા બારસ એટલે ભાદરવા મહિનાની, ભાદરવા મહિનાની, યાદ રાખજો. સુદ થઈ જશે, સુદ બહુ જલ્દી બોલાઈ જતી હોય છે. ભાદરવા વદ બારસ ને આપણે રેટિયા બારસ કહીએ છીએ. શું કહીએ છીએ? રેટિયા બારસ. તો ગાંધીજીની યાદમાં, કેની યાદમાં? ગાંધીજીની યાદમાં ભાદરવા વદ બારસ ના દિવસે બ્રાહ્મણ કોટડા નામનું ગામ છે, હાલમાં અહીંયા બંધ થઈ ગયો છે મેળો, અને આ મેળાનું આયોજન થતું હતું. એટલે કદાચ પૂછાય કે કદાચ તમને વિધાનમાં લઈ લે અને એવું બધું થશે. ચાલો, ઇટાળી જે છે, ઇટાળી મુળાસા ખાતે થાય છે, અહીંયા થાય છે, અહીંયા બંધ થઈ ગયો છે, અહીંયા થાય છે. શું થાય છે? તો કે ગામમાં રેલી નીકળે. આપણે ખબર છે પહેલા સવારમાં પ્રભાત ફેરી નીકળતી, આજે પ્રભાત ફેરી બહુ ઓછી થઈ ગઈ છે, પણ પહેલા પ્રભાત ફેરી નીકળતી, ચાલર વાગતા 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 બધા નીકળે, બરાબર. અને સાચા સારા વિચારો જે છે એ વિચારોની આપલે થતી ત્યાંથી. તો ગાંધીના વિચારો જે છે એના પોસ્ટરો, એના પોસ્ટરો જે છે એ પોસ્ટરો સાથે પ્રભાત ફેરી ગામમાં વહેલી સવારે નીકળતી, ગામના ચોરામાં ઝૂંપડી બનાવવામાં આવતી, અને આ ઝૂંપડી જે છે ત્યાં રેટિયો લઈ જવામાં આવતી, રેટિયાની પૂજા થતી. સાહેબ કદાચ તમને એવો પ્રશ્ન પૂછે નીચેનામાંથી, કયા એક મેળામાં રેટિયાની પૂજા થતી, રેટિયા બારસ ઓપ્શન આપ્યું હોય તો તમે શું કરો ખબર? ઘણા કવિ કેવા તાકાત વાળા હોય કે એ બી સી ડી ઓપ્શન છે ને દીધું હોય કે રેટિયા બારસ, રેટિયા, રેટિયાની પૂજા ક્યાં થતી, ઓપ્શન દીધું હોય રેટિયા બારસ, એટલે કેવો તર્ક લગાવે ખબર? એને એમ કે હું રેટિયા બારસ ટીક કરીશ એમ, પણ હું રેટિયા બારસ નહીં, હું બીજું ટીક કરીશ એમ કરીને આવે. બોલો, આવો તો એનો લોજિક. એને એવું છે કે એને એમ થશે કે આ જ હું ટીક કરીશ, નહીં હું આ ટીક કરીશ, હું એનો બાપ છું. લે બોલો. તો આવા લોકો પણ આપણને જોવા મળે છે. તો એ તુક્કાઓ જે છે, તુક્કાઓ બધા ક્યાં ચાલે? તો કે એ બધા જુગારમાં ચાલે, આમાં ચાલે નહીં. ચાલો આગળ વધીએ, આગળ વધીએ, અને આપણે નેક્સ્ટ મેળા તરફ આગળ વધીએ. અને સાહેબ, જેને ગુજરાતનો, ગુજરાતનો જલિયાવાલા બાગ કહીએ છીએ, એટલે કે પાલદઢ વાવનો મેળો. કેનો મેળો છે? પાલદઢ વાવનો મેળો. આઈ હોપ ધીસ ઇઝ ન્યૂ એન્ડ યુનિક ફોર યુ. જે લોકો મારી પાસે ભણી ગયા છે એને તો ખબર જ છે કે સાહેબ સાબરકાંઠા છે ને, એ સાબરકાંઠામાં પાલદઢ, પાલદઢ, પાલદઢ વાવ આવું એક ગામ છે. અને આ ગામ ખાતે એક બહુ મોટો મેસેકર સર્જાણો હતો, એટલે કે જલિયાવાલા મેસેકર એવો ને એવો એક મેસેકર. તારીખ હતી 7 માર્ચ. કઈ માર્ચ હતી? 7 માર્ચ 1922. ઈસવીસન 1919 માં જલિયાવાલા બાગ થયો. તો યાદ કરો કે જે જગ્યાએ કોણ જોઈ ગયું હતું જલિયાવાલા બાગ ને? જલિયાવાલા બાગ ને જોઈ ગયા હતા સરદાર વીર ભગતસિંહ છે, વીર ભગતસિંહ જોઈ ગયા હતા. અને તરત જ તે બધી બધી દ્રવિત અવસ્થાઓ જોઈ અને જાય છે. મમ્મી ને કહે છે, મમ્મી પપ્પા તમે શું કરો છો? તો કે કાંઈ નહીં બચા, કે આ હું છે ને અત્યારે આ ધરતી છે ને, ધરતીમાં બીજ રોપું છું. તો કે એનાથી શું થાય? તો કે આમાં આપણે કણ વાવી અને મણ પામીએ છીએ. હે કે બાપા, એવું ન થઈ શકે કે આમાં આપણે દારૂ ગોળો બંદૂક બંદૂક ન વાવી શકીએ?
તો કે કેમ? તો કે એથી કે ત્યાં જોઈ દારૂ અને બંદૂક ગોળો જો થાય ને તો આ બધા આજે નરાધામો ટોપી વાળા છે ને મારે એકને નથી મૂકવા, મારે બધાને મારવા છે. સાહેબ દેશદાજ છે ને એ પહેલેથી હતી, નાનપણથી હતી. અને જયારે એસેમ્બલીમાં બોમ્બ ફોડવામાં આવે છે, પિતા છાપુ વાંચતા હોય છે, છાપુ વાંચતા વાંચતા કહે છે કે એક નાનકડા એવા 21 વર્ષના યુવાને હા હા બોમ્બ ફોડ્યો. બોલો, અરે મને લાગે છે મારો ભગત હોવો જોઈએ. જે અત્યારે એક રોટલી બનાવતા હતા એવી જ રીતના રોટલી ભગતસિંહના મમ્મી બનાવતા હતા. અને એ રોટલી બનાવતા બનાવતા કહે છે તમને એમ લાગે છે કદાચ તમારો ભગત હોય, મારું ધાવણ લાગે જો આ મારો ભગત નું હોય, મારો ભગત સિવાય કોઈ નો હોય સાહેબ. એવી 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 કહે ને કે એ મન ગ્રંથિ હતી, દ્રઢ ગ્રંથિ હતી, ખબર હતી મારા ભગત સિવાય કોઈ આ કામ ન કરી શકે. એટલે કે ને કે જન્મી જણ તો ભગત જણ, કા દાતાર કા સુર, નહીં તો રેજે વાંજણી, નહીંતર તું વાંજણી રેજે, કા પછી ભગત જેવા દાતાર સુર જે છે એવા તમે જે બાળકને જન્માવો ને તો તો વાત ઠીક છે. આજકાલ મેગીનો ખોરાક થઈ ગયો છે તો પછી મને ખબર છે, તમને ખબર છે કે ભગતસિંહ જન્મે નહીં. ચલો આપણે કોઈનો વિરોધ છે નહીં, બરાબર. તો સાબરકાંઠા વિજયનગર પાલદડ વાવ ગામ ગુજરાતનો જલિયાવાલા બાગ ઈસવીસન 1922 સાત માર્ચના દિવસે એવું થાય છે કે અંગ્રેજોનો લગાનનો વધારો હોય છે. આ લગાનનો વિરોધ કરે છે, જનતાનો વિરોધ થાય છે. અને હેર નામની નદીના કિનારે આદિવાસી 7 માર્ચ 1922 ના દિવસે યાદ રાખવાના છે વ્યક્તિ, અને વ્યક્તિનું નામ છે મોતીલાલ તેજવાનના નેતૃત્વમાં સભા યોજે છે. યોજાઈ ગઈ સભા. હવે એ સભામાં બહુ મોટી એવી માત્રામાં લોકો ભેગા થાય છે, લગાનનો વિરોધ કરે છે, સૂત્રોચ્ચાર થાય છે. મેવાડ ભીલ કોપર્સ જે બ્રિટિશ અર્ધ લશ્કરી દળ હતું, હથિયારબંધ એને જવાનોને ફરતે ફરતે ગોઠવી દેવામાં આવે છે સાહેબ. અને શું કરવામાં આવે છે કે અંધાધૂંધ ગોળી જે છે ગોળીબાર કરવામાં આવે છે મેજર એચજી સટ્ટનના દ્વારા, અને 1200 જેટલા લોકો શહીદ થાય છે. કેટલા લોકો? 1200 જેટલા લોકો શહીદ થાય છે. સૌથી વાલીમાં વાલી કોઈ હોય તો એ આપણે આપણી આઝાદી છે એ આઝાદી માટે કેટલા કેટલા રક્ત રંજીશ, કેટલી બધી લોહીની નદીઓ વહી છે ત્યારે અત્યારે તમે શાંતિથી સરળતાથી ક્યાંક ખૂણામાં બેસીને મન સાંભળી શકો છો અને હું બોલી શકું છું. નગર આની ઉપર પણ કાયદાઓ હોત કે 3 જણાથી વધુ ભેગા ન થતા, કોઈને ભૂગોળ ન ભણાવતા તમે, એવું પણ હોત સાહેબ. યાદ રાખજો, કોઈ દિવસ ભૂલતા નહીં આપણે આપણી જે જે આઝાદી માટે જે ખપાણા છે ને. કેને કે કદાચ દિલમાં ગાંધી રહે કે ન રહે, પણ મગજમાં તો જે સરદાર હોવા જોઈએ, મગજમાં તો ભગત હોવો જોઈએ, આ રહેવા જ જોઈએ સાહેબ. દિલથી દિલથી જોડાયેલા છે તમે બધા પેટ્રિયોટિક છો, મને ખ્યાલ છે. બધા એને જયારે વાત કરું ને બધાના રૂવાળાઓ જે છે એ રૂવાળા ઉભા થઈ જાય છે. એનું કારણ છે કે આપણે દેશભક્ત છીએ, હે ને. એટલે જ કહે છે ને, એ વતન વતન મેરે આબાદ રહે તું, મે રહું યાના. શું કહે છે? એ વતન વતન મેરે આબાદ રહે તું. ભૂલી ગયો, ચાલો તો આગળ વધીએ, કઈ વાંધો નહીં. આખું આખું મને ગીત ભૂલવા દીધું, બોલો. મજા નહીં આવે. ચલો પછી શું થાય છે? આઝાદી બાદ મોતીલાલ તેજવાની એ સ્થળની મુલાકાત લીધી, વીરભૂમિ વીરભૂમિ તરીકે આને ઘોષિત કરી દેવામાં આવી. અને અંતે કોણ આવે છે? તો કે નરેન્દ્ર દામોદર મોદી. 2003ની સાલ છે, 22 તારીખ છે, 6ઠો મહિનો છે, અને એ શહીદે અહીંયા સાહેબે અહીંયા શહીદ સ્મારકનું અહીંયા અનાવરણ કર્યું હતું. આજે પણ ત્યાં શહીદ સ્મારક ઊભું છે. ત્યાં રહેતા લોકો એક વખત તો 100% મથું ટેકવા જજો. તમે જો સૌરાષ્ટ્રમાં રહેતા હોય તો ધ્રોલ જજો, જવું જોઈએ આના ઉપરથી આપણને ખબર પડશે. ચાલો, મેં જહાં રહું જહાં મેં યાદ રહે તું મૂકો, એને કાંઈ વાંધો નહીં. નીકળી ગયું, ભૂલાઈ ગયું, નેક્સ્ટ કંઈક નવું નીકળશે, કાંઈ વાંધો નહીં. તો ગાંધી ઘેરના મેળાની આપણે વાત કરી, બીજી ઘણી બધી વાતો કરી. હવે આવ્યા મુક્તેશ્વર મહાદેવનો મેળો. આ મેળો પણ કદાચ તમે નહીં સાંભળ્યો હોય, પણ મુક્તેશ્વર નામ સાંભળો એટલે ખબર પડી ગઈ, સરસ્વતી નદી પર બંધાયેલો બંધ જેનું નામ છે મુક્તેશ્વર બંધ. તો મુક્તેશ્વર નામનું ગામ છે જ્યાં મુક્તેશ્વર નામનો બંધ બંધાયો છે, અને એક જેટ બંધની બાજુમાં મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા આ મેળો રચાય છે. હવે આ મેળો છે શું? આ મેળો છે શું? મેળી પાછળની સ્ટોરી શું છે? તો કે એવું કહેવાય છે કે પાંડવો જે છે ને, પાંડવોના પિતા જેનું નામ હતું પાંડુ રાજા, આ પાંડુ રાજા મૃત્યુ પામ્યા હતા. આ પાંડુ રાજાના મોક્ષ માટે પિતૃ તર્પણ કરવામાં આવે છે. કોના કહેવાથી? તો કે કુંતાના કહેવાથી અને કૃષ્ણ ભગવાનના કહેવાથી. અહીંયા પાંડવો પોતાના પિતાનું શ્રાદ્ધ કરે છે, એટલા જ માટે અહીંયાથી મુક્તિ મળી એટલે અહીંયાના મહાદેવનું નામ પડ્યું મુક્તેશ્વર. તો જો કદાચ તમને ખબર હશે કે સરસ્વતી નદી, એ જ તે સિદ્ધપુર, એ જ સિદ્ધપુરમાં સરસ્વતી નદી કિનારે આવેલું બિંદુ સરોવર. તો કે માતૃતર્પણ ત્યાંથી સહેજ આગળ જાઓ, બંધ બંધાયેલો છે. અને મુક્તેશ્વર નામનું ગામ તો કે પિતૃતર્પણ તો બે બાજુ બાજુમાં જ છે, મુક્તેશ્વરી
અને બિંદુ સરોવર, સમજાઈ? તો આવું કઈક છે. ચલો તો યાદ રાખજો, આટલીક વાતો યાદ રાખજો. ઓકે ચલો ફરી એક વખત, મુક્તેશ્વર મહાદેવની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાનના કહેવાથી અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ પોતાનું પિતાનું શ્રાદ્ધ કર્યું. પાંડુ રાજાને મુક્તિ મળી હોવાથી તેનું નામ મુક્તેશ્વર મહાદેવ પડ્યું. ત્યારબાદ મહંત બિલેશ્વર, જેમને હજારો વર્ષ મતલબ કે ઘણા વર્ષો સુધી તપ કર્યા હતા, એ બિલેશ્વર અહીં આવી અને એક મંદિર, એનું મંદિરનું જીર્ણોદ્ધાર કર્યું. ક્યારે રચાય છે કે ચૈત્ર અને કાર્તક મહિનામાં શ્રાદ્ધ ક્રિયાઓ અહીં થાય છે. કયા મહિનામાં? ચૈત્ર અને કાર્તક મહિનામાં શ્રાદ્ધ ક્રિયાનું અહીંયા મહત્વ છે. તો સવાલ જ નથી, બિંદુ સરોવર શું થશે? શ્રાદ્ધ થશે. શ્રાદ્ધ ક્યારે? તો કે મહા મહિનો અને સોરી કાર્તક અને ચૈત્ર મહિનો છે ત્યારે શ્રાદ્ધ થતું હશે. તો એ શ્રાદ્ધ અહીંયા પણ થતું આપણને જોવા મળે છે. ચલો ડન છે. ચલો કોઈ એક જોક્સ તો કયો, કોઈ એક જોક્સ લખો એટલે હું થોડોક ફ્રેશ થઈ જઉં. ઓકે ચાલો, નથી કેવું, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, નથી કેવું. તો હું તમને ફટાફટ એક મેળો ભણાવી દઉં. અને એ મેળો કયો છે? એ મેળાનું નામ છે આંબા આનંદો મેળો. આ તો ભણી ગયા આપણે, આ મેળો જે છે એ મેળો આપણે ભણી ગયા છીએ. હવે કયો આવશે? મહામૃદ્રણેશ્વર મહાદેવનો મેળો. કેનો મેળો છે? મુદ્રણેશ્વર મહાદેવનો મેળો. હવે જો આ મેળો પણ સમજવા જેવો છે. બધા મેળા પાછળ કંઈક ને કંઈક સ્ટોરી હશે. ઓકે ચાલો હું તમને સમજાવું. થોડોક ફ્રી થઈ ગયું. જો ઈડર તાલુકો છે, ક્યાં આવે? સાબરકાંઠામાં. એ સાબરકાંઠામાં ઈડર તાલુકામાં જાદર નામનું ગામ. કયું ગામ છે? જાદર નામનું ગામ. અહીંયા એક મંદિર આવેલું છે અને એનું નામ છે મુદ્રણેશ્વર મહાદેવનું મંદિર. કોનું મંદિર છે? મુદ્રણેશ્વર મહાદેવનું મંદિર. એ મુદ્રણેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં ભાદરવા મહિનાના બીજા સોમવારના દિવસે અહીંયા મેળો ભરાય છે. ક્યારે? ભાદરવા મહિનાના બીજા સોમવારના દિવસે. ભાદરવો મહિનો આજ ચાલુ થયો, પહેલો સોમવાર ને બીજો સોમવાર આવે ત્યારે મેળો ભરાય. વડો દિતવાર એટલે બીજો રવિવાર આપણે જોયો, બરાબર. અને આ શું છે? તો કે બીજા સોમવારના દિવસે અહીંયા મેળો ભરાય છે. કેટલા દિવસ સુધી? 3 દિવસ સુધી લંબાતો મેળો છે. હેભોલ નામની નદી. કઈ નદી છે? હેભોલ નામની નદી. એ નદીના કિનારે મુદ્રણેશ્વર મહાદેવ આવેલા છે. ક્યાં? જાદર નામનું ગામ, ફરી એક વખત ઈડર તાલુકો, સાબરકાંઠા નામનો જિલ્લો, હેભોલ નામની નદી, 600 વર્ષ જૂનું મહાદેવનું મંદિર. કયા નામે ઓળખાય છે? મુદ્રણેશ્વર મહાદેવ. ઓકે, ક્યારે મેળો રચાય? ભાદરવા મહિનાના બીજા સોમવારના દિવસે, કારણ કે મહાદેવ ત્યારે પ્રગટ્ય થયા હતા એવું કહેવાય છે. હવે આની પાછળ કઈક સ્ટોરી હશે. જો બને છે શું કે આ એ સમય દરમિયાન ત્યાં ગામમાં એ વિસ્તારમાં વન વગડો હતો. મતલબ કે જ્યાં જોવો ત્યાં વન રહે જતી, એની સિવાય કાંઈ હતું. હવે વનવગડો છે તો એને ચારવા કોણ આવશે? તો કે ગોવાળો આવશે. ગાયો ત્યાં ચરતી હશે. હવે એ ગાયો જ્યારે ચરતી હતી, ગોવાળો ગાયોને ચરાવતા હતા, એ સમય દરમિયાન અચાનક જ તે શું બને છે? યવનોનું આક્રમણ થાય છે. અને એ આક્રમણો ગાયને લઈ જવા માટે, ગાયને કતલેઆમ માટે આક્રમણ થાય છે. હવે એ બધા જે ભરવાડાઓ, એટલે કે ત્યાં જે ભરવાડ કમ્યુનિટીના લોકો જે છે અને ચરવાહ કમ્યુનિટીના જે લોકો છે, મારો માલધારી વર્ણ છે, એ માલધારી વર્ણ ત્યારે જેટલા એ હતા એ મૂંઝાય છે. અને મુંજા અને ગામના જે નાથ હોય છે, ગામના ભરથાર પતિ કંથ જે હોય છે, એને બરકે છે, એટલે કે બોલાવે છે, બરાબર. આ માલધારી ભાષામાં શું કહે? એને બરકવો, એને બરકી આવજે. તો એને બરકે છે, એને યાદ કરે છે. ગોવાળોની બૂમ સાંભળી ગામના ધણી જે છે એ આવે છે. ચૌહાણ કુટુંબના 5 ભાઈઓ હતા. કેટલા ભાઈઓ હતા? ચૌહાણ કુટુંબના 5 ભાઈઓ હતા. અને આ 5 ભાઈઓ કયા? એકનું નામ છે માધવ, એકનું નામ છે મુધવ, એકનું નામ છે ભાયમ અને એકનું નામ છે વાડીના. આ બધા જ લોકો જે છે એ બધા જ લોકો આક્રમણ કરે છે, ધીંગાણે ચડે. અને પછી તો ધીંગાણું કે ને કે ભાઈ આ કોની ભૂમિ છે? સુરાની સંતની ભૂમિ છે. અને હવે આક્રમણ થયું. આક્રમણના અંતે યવનો જે છે, યવનો ત્યાંથી ભાગી છૂટે છે. અને ભાગી છૂટે છે, ભાગતા ભાગતા પાછળ પાંચે 5 ભાઈઓની પાછળ પડ્યા હોય. યવનો એ સમય દરમિયાન ન્યા જે વન વહેરાઈ હતી એને આગ ચંપિત કરી દે છે. થઈ ગઈ આગ ચંપિત થઈ ગઈ. હવે ન્યા આગ ચંપિત કરતા હતા એ સમય દરમિયાન એક ખીજડાના વૃક્ષમાં એક સાપ ઉપર ચડતો હતો આવી રીતે. હવે આ સાપ ઉપર ચડતો હતો એ કોણ જોઈ જાય છે? મુધવ જોઈ જાય છે. અને એ મુધવ જે છે એ નાગ દેવતાને બચાવે છે. અને નાગ દેવતાને પોતાની માથે લઈને પાછા ઘોડા ઉપર બેસીને ભાગડતા 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 દબડાતા દબડાતા એવી રીતના કરીને નીકળે છે.
હવે શ્રાપ જે 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 નાગદાદા છે, નાગદાદા પ્રગટ થાય છે ને એમ કે છે કે જો તારાથી ભૂલ થઈ ગઈ છે, તે મને માથે લીધો છે, કાળને માથે લે તો તારું મૃત્યુ નિશ્ચિત છે, ફાઇનલ છે, તું આગળ જઈને યુદ્ધ કરીશ ત્યાં તું મૃત્યુ પામવાનું છે, પણ 100% તું વીરગતિને પામીશ, 100% તું શિવપદને પામીશ, તું શિવ તરીકે પૂજાઈશ, સમજાય છે? અને એટલા જ માટે એ જે મુંદવ જે હતો એના નામ પરથી આ મહાદેવનું નામ છે મુદ્રણેશ્વર મહાદેવનું મંદિર. કેનું મંદિર છે? મુદ્રણેશ્વર મહાદેવનું મંદિર. અને એ જ મુદ્રણેશ્વર મહાદેવના સાનિધ્યમાં એક ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન થાય છે. અને એ મેં તમને આખી વાત કરી દીધી. ક્યાં રચાય છે? તો કે જાદર નામનું ગામ, ઈડર નામનો તાલુકો, સાબરકાંઠા નામનો જિલ્લો, ભાદરવા માસનો બીજો સોમવાર કે જ્યારે મહાદેવનો પ્રાગટ્ય દિવસ છે, 3 દિવસ સુધી મેળો રચાય. 600 વર્ષ જૂનું મંદિર છે એ ભોલ નામની નદીના કિનારે. કઈ નદીના કિનારે? સાચી વાત છે સાહેબ, આપણે તો હજી બોલી દઈએ પણ આ છોકરાઓ જો હટતા જ નથી. બરાબર, મને ખબર હતી કે 200-250 જેટલા છોકરાઓ તો ફિક્સ હશે કે એ જોવાના જ છે આખો લેક્ચર, તો એ લોકો હટતા નથી. બરાબર, 2-4 કલાક પૂરી થવા આવી છે, 4 કલાકમાં માત્ર 15 મિનિટની વાર છે, તો એ છોકરાઓ એમ નામ એમ કેને કે આઘા પાછા નથી થયા. તો એ જ આપણને એક કામ કરવાની મજા આવતી હોય છે. તમારું આ ડેડિકેશન બધાનું છે એમાં અમને બહુ મજા આવતી હોય છે. એટલે જ તે સાહેબ દીક્ષિત સાહેબના લેક્ચરમાં તમે જોતા હોવ છો 2-3 કલાક સાહેબ ભણાવે, જરા પણ થાકતા નથી. થાક બહુ લાગે, તમને લાગે થાક નથી, અત્યારે હું જ્યારે ખતમ કરીશ ને ત્યારે હું આડો પડી જવાનો, સમજાણું આડો પડી જવાનું, પણ તમારો પ્રેમ છે ને એ અત્યારે જાકડી રાખે. જ્યારે યુદ્ધે ચડ્યો હોય ને કોઈ વીર, ત્યારે એને ક્યાં ઘા વાગ્યો એને ખબર ન હોય, એને માત્ર ને માત્ર હુરાતાન હોય કે ભાઈ ઉડાડી જ નાખવાની વાત છે. બરાબર, કદાચ જો માથું કપાય તો ધડ લડશે, પણ લડશે એ ફાઇનલ છે. તો એવી જ રીતના આ આખું રચાતું હોય છે. ઓકે, હા સાહેબ, હા સાહેબ, ચોક્કસ ચોક્કસ જમીશ. થેન્ક યુ ફોર યોર લવ, આટલો પ્રેમ આપો છો એ બદલ આપનો આભાર. સરને મૂકીને ક્યાંય નહીં જવાનું, વાહ મારી બેન વાહ. ચાલો આગળ વધીએ. મુત્રણેશ્વર મહાદેવના મંદિરની વાત કરી, મેળાની વાત કરી, જાદર નામનું ગામ, ઈડર તાલુકો, સાબરકાંઠા, ભાદરવા માસનો બીજો સોમવાર, મહાદેવનો પ્રાગટ્ય દિવસ, 3 દિવસ મેળો ભરાય, હેભોલ નામની નદી, 1600 વર્ષ જૂનું મંદિર. ગામમાં એક સમય શું હતો, વનવગડો હતો, ગોવાળો ગાય ચરાવતા હતા. એક દિવસ યવનોનું આક્રમણ થાય છે, ગોવાળો લશ્કરોથી ઘેરાય છે, ગોવાળો બૂમ સાંભળી ગામધણી આવે છે. ચૌહાણ કુટુંબના 5 ભાઈઓ જે છે, એ 5 ભાઈઓમાં કોણ કોણ, તો એકનું નામ મેં તમને કીધું તું માધવ, એકનું નામ કીધું તું મુંધવ, એકનું નામ ભાઈ અમને વાળીનાથ, ને આ બધા ધીંગાણે ચડે છે. અને ધીંગાણે ચડે છે અને શું કરે છે, યવનો ભાગે છે. દેવનો જયારે ભાગતા હોય ત્યારે ચૌહાણ બંધુ એનો પીછો કરે છે. હવે ખરોડ નામનું ગામ છે એ વનવગડામાં, યવનો આગ ચંપિત કરીને વહી જાય. ખીજડા નામના ઝાડ પર જયારે નાગદેવ ઉપર ચડતા હોય એને કોણ બચાવે છે, તો કે મુધવ જે છે એ મુધવ બચાવે છે. માથે ધારણ કરે છે એટલે એમ કે છે કે તે કાળને માથે ધારણ કર્યો છે. નાગદેવતા મુધવને કાળને માથે ચડાવી હોવાથી વીરગતિ પામીશ એમ કે છે. અને જણાવે છે કે તું ગાયને ખાતર ખપાઈશ એટલે તું શિવપદને પામીશ, તું શિવ તરીકે પૂજાયશ. અને આ જ મુધવ જે છે એ મુધવ શ્રી મુદ્રણેશ્વર મહાદેવના પદ પામે છે અને પૂજાય છે. આદિવાસી મજૂર વર્ગ રંગબેરંગી કપડાં પહેરી 10-15 ગ્રુપમાં ગીતો ગાતા આવતા 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 લડતા લડતા રમતા 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 આ મેળો જે છે એ મેળો અંતે ચરણસીમાએ પહોંચે અને છેલ્લી એની વિદાય જે છે એ વિદાય થાય છે. યાદ રાખજો, મુંબઈમાં ખૂબ મંદિરમાં ખૂબ મોટી ભીડ હોવાના કારણે ચોકમાં નાળિયેર જે છે એ નાળિયેર રમાય છે. ચલો કે મોતી વેરાણા ચોકમાં આંબેમાં, ચોકમાં જગમગ થાય કે આંબેમાં, એ ઉડાવો લાલ ગુલાલ રે આંબેમાં, ચોકમાં જગમગ થાય કે આંબેમાં, કે આંબે. ગણદેવનો મેળો, કેનો મેળો છે? ગણદેવનો મેળો. આ મેળો પણ આપણે ભણી ગયા છીએ, પણ ફટફટ ના ના ના, આ મેળો બાકી છે, ભણવાનો બાકી છે. જો પહેલી તિથિ, બીજો નંબર સ્થળ, તો જો યાદ રાખવાનું છે દાહોદ જિલ્લો, અને એ દાહોદ જિલ્લાનું ખંગેલા નામનું ગામ. કયું ગામ છે? ખંગેલા નામનું ગામ. આ ગામ ખાતે ચૂલના દિવસે આ મેળાનું આયોજન થાય છે. હવે પ્રશ્ન થયો, સાહેબ ચૂલનો દિવસ એટલે શું? મેં કીધું યાર તમને, હોળી પછીનો નેક્સ્ટ દિવસ એટલે કે ધૂળેટીનો દિવસ આદિવાસી શું કે છે ને ચૂલ કે છે. શું કરે છે?
કે બાળક જો શરીરે ગળતું હોય તો માતા પિતા એની બીમારીને દૂર કરવા માટે ગણદેવની બાધા રાખે, હે ગણદેવ મારા બાળકને બચાવી લેજો. કેને કે જ્યારે દવા ખૂટે, જ્યારે દારૂ ખૂટે, ત્યારે એ જે છે ને એ દુઆ લગાડે, મારા બાળકને કાંઈ ન થવું જોઈએ, માથી વિશેષ કાંઈ છે નહીં. અને એટલા જ માટે આ કેને કે મા બાપ સાથે સંકળાયેલો એક મેળો છે. હવે શું છે, બાળક ગળે છે, માતા પિતા બીમારીને દૂર કરવા માટે બાધા રાખે છે. જેને બાધા રાખી છે એ જે બાળક જે છે, જે પોતે વ્યક્તિ છે, એ પોતે વ્યક્તિ શરીરે હળદર ચોપડે, શું ચોપડશે, હળદર ચોપડી લેશે, પીઠી જોડે પીઠી કરે ને એ હળદર ચોપડી લેશે. હવે જયારે છેલ્લો દિવસ હોય છે એ છેલ્લા દિવસે ઉપવાસ કરે, ઉપવાસ એટલે કેવો, નકોડો ઉપવાસ. અને પાછો કેવો, તો કે થાંભલો રોપવાનો, ગણદેવનો ઉપર એક રેટ તૈયાર કર્યો હોય અને એ રેટમાં એક ખાટલી હોય અને બીજા છેલ્લે દોરડું બાંધ્યું હોય અને એની ઉપર રહેવાનું. ક્યાં સુધી રહેવાનું, જ્યાં સુધી દિવસ ખતમ ન થાય ત્યાં સુધી. આવી કઠોર બાધા લેવામાં આવે છે. થાંભલાના ઉપરનો જે માળા છે એ માળાની ઉપર જે વ્યક્તિએ બાધા લીધી છે એ વ્યક્તિ રાતા કલરના કપડાં પહેરી અને પોતે ઊભો રહે છે અને એવું કહે છે કે પછી અંતે જ્યારે ખતમ થાય પછી બધા જ લોકો જે છે એ બધા જ લોકો મેળો જે છે એ મેળાનું આયોજન કરે છે. તો આવી આસ્થાઓ સાથે સંકળાયેલો એક મેળો, મેળાનું નામ છે ગણદેવનો મેળો. યાદ રાખવાનું, દાહોદનું ખંગેલા ચૂલના દિવસે આ બે ખાસ યાદ રાખવાનું. બાળક ગળતું હોય તો આટલું યાદ રાખવાનું, બરાબર. તો બાકી જે 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 મેં તમને સમજાવ્યું એ બધું અહીંયા છે. ઓકે, ઢોલ નગારાના નાદે બધા જ આદિવાસીઓ છે એ આપણને રમતા ઝૂમતા જોવા મળે છે. ગાય ગોરીનો મેળો અથવા તો ગોદરી પડવાનો મેળો. કેનો મેળો છે? ગાય ગોરીનો મેળો અથવા તો ગોદરી પડવાનો મેળો. ઓકે, જો દિવાળીનો બીજો દિવસ, દિવાળીનો બીજો દિવસ એટલે શું થયું, કારતક મહિનો, બરાબર. દિવાળી ક્યારે આવે? આસો મહિનાના વદ પક્ષની પૂનમ એટલે દિવાળી. એની પછીનો દિવસ એટલે શું થયું, કે તો કે નવું વર્ષ ચાલુ થઈ ગયું, કારતક મહિનો આવ્યો. અને આ કારતક મહિનો છે એ કારતક મહિનાના સુદ પક્ષ અને એનો પહેલો દિવસ એટલે આપણે શું કહીએ, પડવો. એટલા જ માટે શું કહે છે, ગોદરી પડવાનો મેળો. કેનો મેળો કહે છે? ગોદરી પડવાનો. શું કરે છે આમાં? કાંઈ નહીં સાહેબ, બળદ બકરા જેવા જે પશુઓ છે ને એને આદિવાસીઓ નવડાવી તેના શિંગડા ઉપર રંગબેરંગી કલરથી ચિતરી અને એને તૈયાર કરે છે. ગળે ઘૂઘ બાંધતા હોય, એકદમ આઈલાઈનર બાઈલાઈનર બ્યાહોને કર્યું હોય અને તૈયાર કરે. ગામના પાદરે ગાય અને બળદને એકત્રિત કરવામાં આવે, થોડુંક અઘરું પણ છે. બપોર કે સાંજે ઘંટનાદ થાય, ફટાકડા ફોડવામાં આવે અને ઢોલ બૂંગિયો વાગે, ડુંબાક પર ડુંબાક બૂંગિયો જેવો વાગે. એટલા માટે આ બધી ગાય ને બળદને બધા શું થાય, ભડકી જાય. અને ભડકીને સાહેબ પછી શું, તો કે જેમ ફાવે એમ દોડે. લોકો જે છે જેને બાધા લીધી હોય એ યુવાન ધણની નીચે હુઈ જાય, ઘણા કચરાઈ પણ જાય. અને આ પ્રાણ ચીકે ને કે એક ગામની પ્રતિષ્ઠાવાળી જે વ્યક્તિ હોય એ જે વ્યક્તિની ઉપરથી પસાર થઈ ગયો છે એ વ્યક્તિને પાઘડી પહેરાવે અને આ વિધિને કહેવાય છે ગોહરી પડવો. શું કહેવાય છે? ગોહરી પડવો. ફરી એક વખત, ગોહરી પડવાની બાધા લીધી હોય તે યુવાન ધણની નીચે હોય જાય. ધણ તેના પરથી પસાર થઈ ગયા પછી ગામનો પ્રતિષ્ઠાવાન વ્યક્તિ, દસ ફેલ હોય એવો નહીં, હે ને, હા, પાંચ છ ટ્રાય દીધી હોય ને, એક ટ્રાય પાસ થઈ ગયેલો હોય, એ પાઘડી બાંધશે અને આને કહે છે ગોહરી પડવો. શું કહે છે? ગોહરી પડવો. જો તો સાહેબ કેવો અઘરો મેળો છે, કેવો અઘરો મેળો છે. આવું કરાય? કરાય સાહેબ, કરાય. જેને જે ઠીક લાગે એ કરે. ચલો, એક કે વન કે લાઈક છે, તેર ડિસલાઈક પણ છે, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણે ત્યાંથી આગળ વધીએ, તમારે જોવો જ છે. ચાલો આપણે થોડાક ફ્રેશ થઈએ. ગાય ગોહરીનો મેળો પણ આવો જ છે. ચાલો, તો આ ગાય ગોહરીનો મેળો, કેનો મેળો છે? ગાય ગોહરીનો મેળો. આપણને જોઈને જ થઈ છે કે આ મેળો છે. ઓકે, જો આ બધા બધા પશુઓ છે, પશુઓને રંગેલા છે, એની ઉપર જે છે ને મોર પીછ લગાડેલી છે અને પછી એ જો એ જો પાછળ જો આ ઢોલ ને નગારા ને વગાડે એને ભડકાવવામાં આવે જેથી કરી અને એ દોડે અને એની નીચે કોણ સુઈ જાય? તો કે કવિ જે છે એ કવિ સુઈ જાય. જો કવિ સળંગ સુઈ જતા હોય છે તો એને આપણે કહીએ છીએ ગાય ગોહરીનો મેળો. કોઈ એક સિંગલ વ્યક્તિ હોય છે તો એને કહેવાય ગોદરી પડવાનો મેળો. કેવો મેળો કહીએ છીએ? ગોદરી પડવાનો મેળો. ચલો, નક્કી નહીં આમાં કોણ હું બોલે એ કઈ નક્કી નહીં, કારણ કે બધા જેમ ફાવે એમ બોલે છે. કદાચ એવું બને
કે આમાં કંઈક શ્લોક ઉચ્ચાર પણ થઈ જાય. ત્યારબાદનો મેળો છે આંબલી અગિયારસનો મેળો. આંબલી અગિયારસ એટલે ખબર હોવી જોઈએ, ફાગણ સુદ અગિયારસને આંબલી અગિયારસ કહેવાય. આંબળા જેટલું માંસ ખાવાનો મહિમા હોવાના કારણે આને આંબલી અગિયારસ કહેવાય છે. આ હકીકતમાં ન હોવું જોઈએ. દાહોદનું ચોસલા નામનું ગામ, ત્યાં ફાગણ સુદ અગિયારસના દિવસે આ મેળાનું આયોજન થાય છે. બરોબર, દેવકેદાર મહાદેવની મૂર્તિ જે છે એ સૂંઢ બહુ બહુ લાંબી એવી એક ગુફા છે, એ ગુફા ખાતે આ મેળાનું આયોજન થાય. ચલો ચૂલનો મેળો, આ પણ એક મેળો મસ્ત છે, આદિવાસી કમ્યુનિટીનો એક મેળો છે. કઈ રીતના છે? જો પહેલા તો આદિવાસી પટ્ટો છે ત્યાં રચાય, પંચમહાલ, ભરૂચ, વડોદરા, હોળીના બીજા દિવસે જેને ચૂલ કહેવાય છે. શું કરવામાં આવે? કાંઈ નથી કરવામાં આવતું, એને કે જે ઓલા 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 બાવળ હોય, બાવળ, એ બાવળને સળગાવી અને એના દેતવા તૈયાર કરવામાં આવે, અંગારા તૈયાર કરવામાં આવે. અને એ અંગારા જે છે એ અંગારાને આવી રીતના એક નાનકડી એવી ચૂલી ગાડી હોય અને એ ચૂલીમાં રાખેલા હોય. હવે શું કરશે કે આસ્થા સાથે સંકળાયેલો વર્ગ સાત આંટાઓ મારશે. હાથમાં શું હશે? હાથમાં પાણી ભરેલું એક 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 લોટો અને એની ઉપર શ્રીફળ. એ શ્રીફળ રાખી અને એક છેડેથી બીજા છેડે સાત વખત હાલવાનું. કેટલી વખત હાલવાનું? સાત વખત. વિચારો, તડકાના સમયે આપણે ઉપર કપડાં સુકવતા હોય ને એ લેવા નથી જતા, ઉઈમાં આપણને ગરમ લાગે છે. આ લોકો તો ધગધગતા અંગારા પર ચાલે છે. સારું ખરાબ ખોટું કેમી નથી ખબર, પણ આવું છે. આ આસ્થા છે, એ લોકો એમ સમજે છે કે આવું કરવાથી આપણે વનરાઈમાં રહીએ છીએ, વગડામાં રહીએ છીએ, જંગલ વિસ્તારમાં રહીએ છીએ, તો પશુ જનાવર જે છે જનાવર આપણા બાળકને કે ઢોર ઢાંકરને કરડતું નથી, એવી આસ્થા સાથે આ લોકો આમાં જોડાય છે. મેળામાં નક્કી કરેલ જગ્યાએ હરિજન દ્વારા ચૂલો પ્રગટાવવામાં આવે. ખાસ કરીને જે કમ્યુનિટીનું વર્ણન કરવામાં આવેલું એ યાદ રાખવાનું. બરાબર, દલિત કમ્યુનિટી યાદ કરો. એક મેળામાં શું તો કે એ સમી નામનું વૃક્ષ લઈ આવતી. બરાબર, જેને આપણે પલ્લીનો મેળો કીધું. તો આમાં હરિજન કમ્યુનિટી શું? તો કે ચૂલ પ્રગટાવશે. 3 ફૂટ પહોળો અને 1.5 ફૂટ ઊંડો એક ચૂલો સળગાવી બાધા રાખે. ક્યારે? તો કે ફાગણ વદ એકમ, ફાગણ વદ બીજ, ફાગણ વદ ત્રીજ, અલગ અલગ જગ્યાએ અલગ અલગ. જેમ કે દમણ છે તો એ ફાગણ વદ એકમે. બરાબર, પછી સુખસ છે તો સુખેશ્વર મહાદેવ પાસે રચાય છે. બરાબર, થાંભલા, પાવી, જેતપુર, રાઠવા, તડવી, નાયકા આવા બધા કમ્યુનિટીના લોકો જોડાય છે. ફાગણ વદ એકમ, ફાગણ વદ બીજ આ બંને તિથિઓ છે. બરાબર, જાંબુ ઘોડા ખાતે પણ આનું આયોજન થાય છે. અને એની એક મેં નાનકડી સ્ટોરી દીધી છે કે ઈસવીસન 1990માં જાંબુ ઘોડા નામનું કોઈ ગામ નહોતું. બન્યું શું કે ત્યાં એક બે ચાર હરોળમાં આવેલી દુકાનોનો સમૂહ હતો. હવે બને છે શું કે અંગ્રેજ અફસર ન્યાય વખત એ બજારમાં ખરીદી માટે જાય છે, જાંબુના વૃક્ષ નીચે પોતાના ઘોડાને બાંધે છે. હવે અચાનક બને છે શું કે એ જાંબુના થડથી ઘોડો છૂટીને ક્યાંક વહી જાય છે. અને આ જે કેને કે નજીકના ઘણા બધા વિસ્તારમાં ગોતે છે પણ મળતો નથી, એટલા માટે નામ પડે છે જાંબુ ઘોડા. શું નામ પડે છે? જાંબુ ઘોડા. જાંબુ ઘોડા નજીક હનુમાનજીનું મંદિર પણ આવેલું છે અને જાંબુ ઘોડાના રાજવીનો મહેલ પણ આવેલો છે. તો ચલો ચૂલનો મેળો, અને સાથે સાથે આપણે યાદ રાખો ચૂલનો દિવસ યાદ રાખજો. ચૂલનો દિવસ એટલે કયો? હોળી પછીનો દિવસ, જેને આપણે ધૂળેટીનો દિવસ કહીએ છીએ. ઓકે, મયુરભાઈ જેસાવાડાના છો, ચાલો તો ગોળ ગધેડો કહી જ દઉં, આપણે ગોળ ગધેડાનો મેળો કરી જ દઈએ આપણે. ચાલો તો જો હવે આવ્યો એક ઇન્ટરેસ્ટિંગ મેળો કે સૌરાષ્ટ્રના લોકો રાહ જોઈને બેઠા હોય કે આવું કંઈક અમાર કોર થાય, પણ ન થાય. ચાલો, ગોળ ગધેડાનો મેળો. આમાં કોઈ ગોળ કેને કે ભાઈ ગધેડો આવતો નથી. શું કરવામાં આવે છે? તો કે સીમડાના વૃક્ષનું થડ ગામના પાદરે લગાવવામાં આવે છે, એની ઉપર ગોળ ભરેલી પોટલી લગાડવામાં આવે છે. હવે આ પોટલી જે છે એ પોટનીને લેવા માટે કોણ જશે? તો કે પોટનીને લેવા માટે ત્યાંના સ્થાનિક આદિવાસી ચપળ જુવાનિયાઓ છે. એ ઓકે, જુવાનિયાઓ ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે, પણ કન્ડિશન એપ્લાય હોય ને, અહીંયા નાચતા ગાતા આદિવાસી સ્ત્રીઓ અને પુરુષો નૃત્ય તો કરતા જ હોય છે, બહેનોના હાથમાં સોટી હોય છે અને સોટી બજાવે જ્યાં ફાવે ત્યાં. બરાબર, અને હવે જો આ ભાઈ શું કે છે? બડા પછતાઓગે. શું કે છે? બડા પછતાઓગે. હા, પ્રોબ્લેમમાં પડી જશો જો એ ચપળ જુવાનીઓ ઉપર સુધી પહોંચી ગયો અને ઉપર પહોંચી અને ગોળની પોટલી લઈ લીધી તો શું કે છે? બોલા થા ના, બડા પછતાઓગે. જે પણ સ્ત્રી ગમે, જે પણ કન્યા ગમે, એને કહી દેવાનું કે ભાઈ તમે ગમો હો, એટલે તરત એમ કહે છે કે ભાઈ ન્યા વિવાહ કરી દેવામાં આવે. શું કરી દેવામાં આવે? વિવાહ કરી દેવામાં આવે. બોલો કે કલ સુબહ તુજસે મેં દૂર ચલા જાઉંગા, એક પલ કો ના તુજે ભૂલ કભી પાઉંગા, એ ચહેરા યે મુસ્કાન આંખો મેં ભર કે મેં તેરી યાદ મેં તડપું
મુજે હક હે, આ બે ને હક છે બરાબર. તો હવે એવો એક મેળો છે, તો દુઃખ શું થાય, દુઃખી થાય સાહેબ અહીંયા ચમ નહીં તો સૌરાષ્ટ્રમાં નથી તો નથી ભાઈ બરાબર. ચાલો પંચમહાલ હોળી પછીના પાંચમ સાતમ કે બારસના દિવસે બરાબર પંચમહાલ છે બધા વિસ્તારમાં થાય, પણ ખાસ યાદ રાખવાનું ગોળ ગધેડાનો મેળો એક ગામ માટે ખાસ ફેમસ છે અને એ છે જેસાવાડા નામનું ગામ. કયું ગામ છે? જેસાવાડા નામના ગામે દાહોદ જિલ્લો અને એ દાહોદ જિલ્લાનું જેસાવાડા નામનું ગામ અહીંયા આ મેળો જે છે એ મેળો રચાતો હોય છે. પંચમહાલમાં પણ આ મેળાનું આયોજન થાય, આદિવાસી પટ્ટામાં લગભગ જગ્યાએ આ મેળાનું આયોજન થતું હોય છે. ચલો તો આટલું આપણે યાદ રાખ્યું, સ્વયંવર સમાન છે, ઓકે ડન છે. ચાલો આગળ વધીએ, ત્યાંથી આગળ વધીએ અને આપણે નેક્સ્ટ નેક્સ્ટ જે મેળો ભણવાનો છે. અને ચાલો તમને છે ને એક એક મિનિટ પહેલા હું તમને એ જેસાવાળાનો મેળો જ બતાવી દઉં તો કેવું કરે બતાવું. ચાલો આ રહ્યો મેળો, ટેન્શન ન લે એ ભાઈ, પહોંચી ગયો છે. ચાલો હવે ઉપર રહેલી આ પોટલી છે એ પોટલી લઈ લીધી, ભગવાન જાણે આને 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 શું કરવું, ક્યાં જવું હોય છે. ઉપર ઓલો પહોંચી ગયો, ગોળ ખાઈ ગયો અને જો હવે જો આ જો વાળ વાળ હરખા કર્યા જોયા, જોજો જોજો. યસ સાબાસ, કોંગ્રેચ્યુલેશન ડિયર, યુ ગોટ ધ વન યુ વોન્ટ. તમારે જે જોતું હતું એ તમને મળી ગયું. ચલો તો કેટલો મસ્ત એવો એક મેળો છે, મેળાનું નામ છે જેસાવાડા ખાતે રચાતો, દાહોદના જેસાવાડા ખાતે રચાતો ગોળ ગધેડાનો મેળો. ચલો આગળ વધીએ આગળ વધીએ આગળ વધીએ આગળ વધીએ, થાકી નથી ગયા ને. જો બફરિંગ ઘણાને થાય છે, હવે નહીં થાય કદાચ. ચાલો ચાલો ફ્રેન્ડ્સ, તો છે ને આપણે આપણે એક કામ કરીએ, આજે આજે આપણે આટલું જ રાખીએ, કારણ કે હજી ઘણા બધા મેળાઓ છે, ઓકે ઘણા બધા મેળાઓ છે. હજી આપણે હજી હજી આપણે 20 મેળા ભણવાના છે. બોલો કેટલા મેળા ભણવાના છે? 20 મેળાઓ. ઘટે તો જીભી ઘટે. ચાલો 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 ચાલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ ગાય. જરાય જરાય દૂર ન થતા મને એક 10 મિનિટ